હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જલ એકેડમી ડિજિટલ ક્લાસમાં આપનો દોસ્ત સમ્રાટ સામંત ગઢવી ઓકે મિત્રો સરસ મજાની નવી સિરીઝ શરૂ કરી છે આપણે જેથી કરીને તમે ઘરે બેઠા બેઠા શાંતિથી એકવાર અવલોકન કરી શકો ઓકે કે એન્જલ એકેડમી ડિજિટલ એપ અથવા તો એન્જલ એકેડેમી યુટ્યુબ ચેનલ ઓકે અને હું આપને કેવી રીતના કયો વિષય ભણાવી શકું છું એનું આપને એક મહાવરો મળી રહે એક આઈડિયા મળી જાય ઓકે અને તમારી અંદર જે પોટેન્શિયલ છે એ બહાર આવી શકે એના માટે થઈને આપણે આ પ્રયત્ન કરીએ છીએ કે તમે પહેલાં શાંતિથી એક ટેસ્ટ આપો ઓકે એ ટેસ્ટને તમે સોલ્વ કરો પ્રશ્નો ન થાય તો તમે પીડીએફ વાંચો મટિરિયલ વાંચ્યા પછી ટ્રાય કરો સોલ્વ કરવાનું અને ના થાય તો છેલ્લે હું છું ઓકે વિડીયો જો વિડીયો જોઈને પછી એને સોલ્વ કરો ફરી પાછી ટેસ્ટ આપો અને જુઓ કે વિડીયો પહેલાં અને વિડીયો પછી શું તમારામાં કંઈ ફેર પડ્યો જો પડ્યો ઓકે તો એ ક્યાંથી પડ્યો એનાલિસિસ કરો અને તમને લાગે કે ના ખરેખર મજા આવે એવું છે ઓકે તો પછી આપણે આગળ કરીએ નોર્મલી એક ક્વેશ્ચન હોય છે કે પરીક્ષામાં પાસ થવા માટે ઓકે આપણે શું કરવાનું એમ તો કોઈ પણ વિષયમાં કોઈ પણ પરીક્ષામાં તમારે પાસ થવું હોય તો અમુક એવા સામાન્ય વિષય જે છે તમને ફરિયાદ આવડતા હોવા જોઈએ એક ઉદાહરણ તરીકે ધારો કે સામાન્ય જ્ઞાન તો ગુજરાત સરકાર દ્વારા તમે જેટલી પણ પરીક્ષા આપો એ બધામાં સામાન્ય જ્ઞાન આવે જ તે એટલે એક આખો વિષય થયો સામાન્ય જ્ઞાન ટોપિક આવે ટોપિકની ચર્ચા આ પછી તમને કરું છું પેલા આપણે વિષય જોઈ લઈએ કે સામાન્ય જ્ઞાન છે પછી તો કે ગણિત વિષય છે ઓકે પછી તો કે તાર્કિક કસોટી એટલે કે રીઝનિંગ વિષય છે ઓકે આ ત્રણેય લગભગ એવા છે કે જે દરેક પરીક્ષામાં નોર્મલી હોય 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 એક થી લઈને ક્લાસ ચાર સુધીની તમામ પરીક્ષાઓમાં પછી શું થાય ખબર છે તો કે પરીક્ષા પ્રમાણે નક્કી થાય કે આ પરીક્ષા કોન્સ્ટેબલની છે તો કાયદો પૂછાય તલાટીની છે તો એમાં કાયદો ન પૂછે ગુજરાતી ઇંગ્લિશ ની છે તો એમાં પ્રિલિમમાં પાછું ઇંગ્લિશ આવે ગુજરાતી આવે એવી બીજા નક્કી થાય પણ આટલું મૂળ તો તમે મેન્સ પાસ કરો પછી જ નોકરી મળે ને આપણો હેતુ નોકરી લેવાનો છે તો એના માટે તમને તો કે ગુજરાતી સાહિત્ય છે એ કરવું પડે અંગ્રેજી ગ્રામર એટલે કે ઇંગ્લિશ ગ્રામર કરવું પડે પછી તો કે ગુજરાતી વ્યાકરણ કરવું પડે એના પછી કાયદો છે એ કરવો પડે પછી સમાજશાસ્ત્ર છે મનોવિજ્ઞાન અથવા તો ટેટાટની પરીક્ષા આપો તો શૈક્ષણિક મનોવિજ્ઞાન ઓકે અને છેલ્લે પર્યાવરણ વનરક્ષકની આપો તો પર્યાવરણ તો આ વિષય થયા ઓકે પછી તમે ઇતિહાસ ભૂગોળ બંધારણ જે કીધું હોય બધું સામાન્ય જ્ઞાનમાં આવે ગણિતમાં અલગ અલગ ચાલીસ ટોપિક છે તાર્કિકમાં અલગ અલગ બાવીસ એક ટોપિક છે ગુજરાતી સાહિત્યમાં અલગ અલગ અગિયાર પ્રકારના ટોપિક છે અંગ્રેજીમાં લગભગ પાંત્રીસ એક ટોપિક છે એવી ના ગુજરાતી વ્યાકરણમાં પચીસ એક ટોપિક છે ઓકે કાયદો છે તો એમાં કોન્સ્ટેબલ માટે ત્રણ કાયદા છે પીએસઆઈ માટે લગભગ નવેક કાયદા થાય સમાશાસ્ત્ર છે શૈક્ષણિક મનોવિજ્ઞાન છે પર્યાવરણ વનરક્ષક માટે છે તો આ બધા વિષયો થયા હવે એમાં પર્ટિક્યુલર ધારો કે તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય ઓકે તો ધારો કે એપ્લિકેશનમાં આપણે કોર્સ વન મૂકેલો છે સ્પેશિયલ કોન્સ્ટેબલ ને એસઆઈ પ્રિલિમ તો એમાં મેં તમને વાત કરીએ પ્રમાણે સામાન્ય જ્ઞાન તો આ સામાન્ય જ્ઞાન એ આખે આખું વિષય એમાં કયા કયા ટોપિક આવે તો કે ભાઈ ગુજરાતની ભૂગોળ છે ગુજરાતનો ઇતિહાસ છે ભૂગોળ છે ગુજરાતના જિલ્લા છે ગુજરાતનું સામાન્ય જ્ઞાન ગુજરાત કલા સંસ્કૃતિ વારસો છે આરજી હકુમત મહાગુજરાત આંદોલન આટલું ગુજરાતને લગતું થયું પછી ભારતનું ઇતિહાસ ભારતની ભૂગોળ ભારતના રાજ્યો ભારતનું સામાન્ય જ્ઞાન ભારત કલા સંસ્કૃતિ બંધારણ છે પંચાયતી રાજ વિજ્ઞાન અને ટેકનોલોજી પર્યાવરણ છે કમ્પ્યુટર છે વ્યક્તિ વિશેષ છે રમત જગત છે એવોર્ડ છે કરંટ અફેર્સ છે યોજનાઓ છે સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન અર્થશાસ્ત્ર અગત્યના દિવસો સંસ્થાઓ અને વિશ્વ ઓકે આટલું કરીએ એટલે એક આખો વિષય પૂરો થાય કે જેનું નામ છે સામાન્ય જ્ઞાન પછી પછી તો તો કે આપણે વાત કરીએ રોમન અંક પદાનુક્રમ કસોટી દિશા અંતર કેલેન્ડર લોહીનો સબંધ સમસબંધ તાર્કિક પ્રશ્નો શબ્દ કસોટી અંક શ્રેણી અક્ષર શ્રેણી કોડિંગ ડીકોડિંગ ઘડિયાળ છે વર્ગીકરણ લુપ્ત સંખ્યા શોધો આકૃતિ આધારિત પ્રશ્ન વેન આકૃતિ ઘન અને પાસા પ્રતિબિંબ છે પણ ત્રણ ચાર ટોપિક બાકી છે ગણિતમાં પાયાની માહિતી સંખ્યાની માહિતી સંખ્યાના પ્રકાર ભાગુસભા સભા સાદુ રૂપ અપૂર્ણાંક અવયવ અવયવી ગુસા અને લસા ટકાવારી નફો કોટ સરાસરી સાદુ વ્યાજ છે ચક્રવૃદ્ધિ વ્યાજ ગુણોત્તર પ્રમાણ ઘાતઘાતાંક સમય કાર્ય અંતર સમય સમીકરણ ઉંમર સંબંધિત દાખલા છે ગણ પરિચય ભૂમિતિ પરિમિતિ ક્ષેત્રફળ ઘનફળ વર્ગ વર્ગમૂળ ગણ ગણમૂળ ક્રમચય સંચય સંભાવના આ બધા વિષય છે કાયદામાં આઈપીસી સીઆરપીસી એવિડન્સ ઓકે એ ત્રણ મેજર એક્ટ છે ગુજરાતી સાહિત્ય છે સામાજિક વિજ્ઞાન છે તે આપણે કરવું પડે કેમ કે એમાં ઇતિહાસ છે ભૂગોળ છે નાગરિક શાસ્ત્ર અને બધું આવી જતું હોય છે તો આ આખે આખો તમારે પોલીસ કોન્સ્ટેબલ બનવું હોય અને એએસઆઈ પીએસઆઈ ની પ્રિલિમ આપવી હોય તો આટલું તમારે ફરજિયાત કરવું પડે પીએસઆઈ મેન્સમાં સામાન્ય જ્ઞાનમાં તમારે આટલું ફરજિયાત કરવું પડે ધારો કે તમે ત્યાંથી આગળ જાઓ તો તલાટી ક્લક સચિવાલય બિન સચિવાલય પરીક્ષાની તૈયારી કરતા હોય તો એના માટે તાર રીઝનિંગ જે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે આખે આખું આવી જાય સામાન્ય જ્ઞાન આપણે વાત કરીએ એ પ્રમાણે આવી જાય હવે એમાં ફરક શું પડે કે સામાન્ય જ્ઞાન છે ને એ આપણે કોન્સ્ટેબલ પીએસઆઈની તૈયારી કરતા હોય ને તો ગુજરાત ભારત વિશ્વ કરવું પડે જ્યારે તલાટી ક્લક સચિવાલય બિન સચિવાલય કરતા હોય ને ત્યારે ખાલી ગુજરાત જ કરવાનું થાય ખાલી શું કરવાનું થાય ગુજરાત ભારત વાળો પોર્શન આખો નીકળી જાય બીજા બધા વિષય સરખારી જેમ કે બંધારણ છે જાહેર વહીવટ એટ થઈ જાય પંચાયતી રાજ વિજ્ઞાન પર્યાવરણ કોમ્પ્યુટર વ્યક્તિ વિશેષ રમત જગત આ બધું રહે ખાલી ભારતનો પોર્શન ઓછો થઈ જાય એનું વેટેજ એટલું રહેતું નથી તલાટી ક્લર્ક અને એ બધી પરીક્ષાઓ માટે રેડી પછી ગણિત છે તો ગણિત આખે આખું બધું આવી જાય ઓકે ઇંગ્લિશ આખું નવું એડ થાય કોન્સ્ટેબલમાં ઇંગ્લિશ ના આવે પણ પીએસઆઈ મેન્સ આપવાની હોય તો એમાં પાછું ઇંગ્લિશ આવે ત્યારે તલાટી ક્લક સચિવાલય બિન સચિવાલય યુજીવીસીએલ ડીજીવીસીએલ પીડીવીસીએલ એ બધામાં ઇંગ્લિશ કરવું પડે ગુજરાતી સાહિત્ય કરવું પડે ગુજરાતી વ્યાકરણ આપણે કરવું પડે તો હવે જો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય ને આમાં તમને ફેર શું પડે તો કે ઓલામાં તમારે ગુજરાતી વ્યાકરણ ન કરવું પડે ઓકે ઇંગ્લિશ ગ્રામર ન કરવું પડે બીજું ગણિત આવે ગુજરાતી સાહિત્ય આવે સામાન્ય જ્ઞાન આવે હવે કાયદો વધી જાય ભારત વધી જાય તો બે એમાં વધી ગયા આમાં બે ઓછા થઈ ગયા કાયદો નીકળી ગયો ભારત નીકળી ગયો ગુજરાતી વ્યાકરણ ને વધી ગયા એટલો શું થયો કે તમે જો બે ટોપિક એક્સ્ટ્રા કરી લ્યો તો તમારી તૈયારી બધી કોન્સ્ટેબલ બધી પરીક્ષા થઈ જાય સમજાય છે ઓકે ત્યાંથી આગળ જઈએ કદાચ કોઈ શિક્ષક બનવા માટે ટેટ વન ટેટ ટુ ટાટની તૈયારી કરતા હોય તો એમને રિઝનિંગ આખે આખું આવે એમને ગુજરાતી વ્યાકરણ આવે એમને ગણિત આવે ઇંગ્લિશ આવે સામાન્ય જ્ઞાન આવે વધારો શેમાં થાય તો કે વધારો થાય એમને શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં એટલે કોઈ કોન્સ્ટેબલની તૈયારી કરતો શિક્ષકની તૈયારી કરતો હોય તો એને ફેર શેનો પડે તો કે કાયદાનો ફેર પડે ગુજરાતીનો ફેર પડે અંગ્રેજી ગ્રામર નો ફેર પડે આપણે કોન્સ્ટેબલમાં આવે કઈ આવે શૈક્ષણિક મનોવિજ્ઞાન ના આવે ગુજરાતી ના આવે ઇંગ્લિશ મતલબ કે તમે તલાટી અને એની તૈયારી કરી એમાં એક ટોપિક જો શૈક્ષણિક મનોવિજ્ઞાન ખાલી ઉમેરી નાખો શૈક્ષણિક મનોવિજ્ઞાન ઓકે તો તમારી તૈયારી છે એ તલાટી ક્લક સચિવાલય બિન સચિવાલય ક્લક ઉપરાંત તમે ટેટ વન ટેટ ટુ ટાટા આપી શકો તમે પીટીસી કે બીએડ કરેલું હોય તો અને આ બધાને ભેગું કરીએ તો કોર્સ ચાર થાય છે કે જેમાં તમામ વસ્તુ આવી જાય રીઝનિંગ આવી જાય ગુજરાતી વ્યાકરણ આવી જાય સામાન્ય જ્ઞાન આવી જાય ગણિત આવી જાય ઇંગ્લિશ આવી જાય ગુજરાતી સાહિત્ય સામાજિક વિજ્ઞાન શૈક્ષણિક મનોવિજ્ઞાન ઓકે કાયદો ટોટલ વસ્તુ એમ મૂળ મુદ્દો અટકે ક્યાં ખાલી ત્રણ ટોપિકમાં છે કે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો તમારે ઇંગ્લિશ ને ગુજરાતી વ્યાકરણ ગ્રામ ન કરવા પડે ઓકે એ બે કરી નાખો પછી ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓ આવી જાય ખ્યાલ પડે પીએસઆઈ માં ત્રણ કાયદા તમારે આવી જાય બાકી મેઇન્સ માટે ખાલી છ કાયદા બાકી રહે બીજું જો તમારું સામાન્ય જ્ઞાન આવી ગયું ગુજરાતી વ્યાકરણ આવી ગયું પછી ઇંગ્લિશ આવી ગયું ગણિત રીઝનિંગ ફરજિયાત સાહિત્ય કરવું જ પડે પૂછે ના પૂછે એમની મરજી પણ આપણે તૈયાર કરવું પડે તો આટલા ટોપિક તમે તૈયાર કરી લો તો કે લગભગ આ ટોટલ છે ને એકસો ને ની આસપાસ ટોપિક થાય એનું તે લિસ્ટ હમણાં ટૂંક સમયમાં આખું તૈયાર કરીને તમારા સુધી પૂગાડ દેશ ટેલિગ્રામ દ્વારા ઓકે કુલ ટોટલ એકસો ને પચાસ જેટલા ટોપિક થાય છે ઓકે એના વિષય કયા છે તો કે આ વિષય કહેવાય રિઝનિંગ છે ગુજરાતી વ્યાકરણ સામાન્ય જ્ઞાન ગણિત છે ઇંગ્લિશ છે ગુજરાતી સાહિત્ય છે શૈક્ષણિક મનોવિજ્ઞાન છે કાયદો છે પછી સામાન્ય જ્ઞાન છે છે તો એમાં આ બધી વસ્તુ આવી જાય રેડી આટલું આપણે તૈયાર કરવું પડે હવે આપણે શું કહીએ કે ભાઈ મને આવડતું નથી યાદ નથી દેતું આ બધી તકલીફો છે તમારા મનમાં જે પણ કઈ તકલીફ હોય ને એ બધાનું સોલ્યુશન આ દસ દિવસમાં મારે તમને દેવાનું છે ઓકે શું છે આપણે આયોજન કર્યું છે તો કે આપણે જે આયોજન કર્યું છે એ પ્રમાણે ઓકે એન્જલ એકેડમી દ્વારા તમને ટેસ્ટ આપવામાં આવશે ઓકે એ તમે એપ્લિકેશન થ્રુ આપી શકો એન્જલ એકેડમી ડિજિટલ ક્લાસ નામની આપણી જે પ્લે સ્ટોરમાં એપ્લિકેશન છે એમાં ટેસ્ટ મૂકેલી છે ઓકે તમે એમાં ટેસ્ટ આપી શકો પછી તો કે એની પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં આપણે મૂકેલી છે એટ ધ રેટ એન્જલ એકેડમી ગાંધીનગર અને વિડિયો છે એ આપણે યુટ્યુબમાં મૂકીએ છીએ હવે જે આ વિડીયો છે ને એ ઓલરેડી એપ્લિકેશનમાં છે જ તે જે મિત્રો એપ્લિકેશન લીધી છે એ બધાને એપ્લિકેશનમાં છે ઓકે દરેક વિડીયો ત્રીસ મિનિટની આજુબાજુનો હશે કોઈ ત્રીસ થી અંદર નો કોઈ ત્રીસ થી પછી નો એ દરમિયાન ત્રીસ મિનિટ દરમિયાન મેં તમને આખો એક કોન્સેપ્ટ સમજાવેલો છે એ કોન્સેપ્ટ છે એના આધારે મેં તમને પાછળ પ્રશ્ન પૂછેલા છે જેને આપણે નામ આપ્યું છે ક્વિક ટેસ્ટ એટલે તમારે વિડીયો આખો ધ્યાનથી જોવાનો છે વીસ પચીસ મિનિટ સુધી આખું એ સમજાઈ જાય પછી એના આધારે હું તમને ક્વિક ટેસ્ટમાં પ્રશ્ન પૂછીશ એનો તમારે જાતે વિડીયો પોઝ કરી અને જવાબ વિચારવાનો જવાબ આવી જાય પછી પાછો વિડીયો પ્લે કરી અને એનો જવાબ જોઈ લેવાનો સાચું પડ્યું ખોટું પડ્યું સાચું પડ્યું તો રાજી થવાનું ખોટું પડ્યું તો વિચારવાનું કે કેમ ખોટું પડ્યું છે ઓકે તમે એપ્લિકેશનમાં હોત તો આ પ્રશ્ન જ નહોતો કેમ કે બાય ડિફોલ્ટ 30 મિનિટ થાય એટલે વિડીયો પતી જ જત પણ અહીંયા આપણે માં આખે આખો વિડીયો સડંગ મૂક્યો છે ઓકે જેથી કરીને તમારે કટકા કટકા ન થાય રેડી તમારે આ વસ્તુ આપના જ્યાં હું એવું કહું ચાલો વિડીયો પોઝ કરીને જવાબ આપી દો ત્યાં વિડીયો પોઝ કરી દેવાનો જવાબ આપી દેવાનો પછી જવાબ આવી જાય એટલે પાછું ચાલુ કરવાનું ફરી આપણે બીજા કોન્સેપ્ટમાં નવી વસ્તુ શીખીશું ઓકે એમાં અંતે પછી ક્વિક ટેસ્ટ આવશે જ તે તો આવી રીતે ઓકે આપણે એક ટોપિક શીખવાનો છે ઓકે આજે આ ટોપિક તમે શીખી લો કે પછી તમારે આખો ટોપિક શરૂ કરો પહેલાં અને ટોપિક પૂરો કરો પછી તમારી પોતાની મનોસ્થિતિ જોવાની છે કે ટોપિક કર્યો તૈયાર ચાલુ કર્યો એની પહેલા તમે શું હતા આ ટોપિક વિશે જાણતા હતા પત્યો પછી તમે શું જાણતા હતા જો તમને એવું લાગે કે ના કંઈ ફેરફાર થાય છે તો તમારે એપ્લિકેશન લેવી હોય તમે લઈ શકો અલગ અલગ ચાર કોર્સ આપણે મૂકેલા છે તમે જેની તૈયારી કરતા હોય એ કરી શકો ઓકે જનરલ તૈયારી કરવી કે આપણે કોઈ પણ પરીક્ષા પાસ થવું છે તો તમારા માટે બેસ્ટ છે કોર્સ ચાર કોઈ લોકો પીએસઆઈ ની મેન સાથેની પ્રિપેરેશન કરવા માંગતા હોય તો એના માટે કોર્સ ચાર છે પણ એ તમને પોતાને એવું લાગે કે નહીં હું ભણાવું જાણવું એમાં તમને ખબર પડે છે તમને આવડે છે કોન્ફિડન્સ તમારું વધે છે તો કે તો નિર્ણય લેવાનો બાકી નથી લેવાનું બરાબર બધી ડિટેલ આમાં આપેલી છે જો અહીંયા કોઈને હોસ્ટેલમાં આવવું હોય તો હોસ્ટેલમાં આવી શકે બુક અને મટિરિયલ માટે આ નંબર આપ્યો છે આના ઉપર વોટ્સઅપ કરી દેજો તો એમાં તમને ડિટેલ મળી જશે ચુમ્મોતેર જીરો પાંચ આઠસો બોતેર આઠસો બોતેરમાં ઓકે ત્યારબાદ ઓકે હોસ્ટેલમાં રહેવું હોય તો ગર્લ્સ હોસ્ટેલનો નંબર અલગ છે બોયઝ હોસ્ટેલનો નંબર અલગ છે એના ઉપર આપ ફોન કરી શકો વોટ્સઅપમાં મેસેજ કરી શકો તમામ ડિટેલ આમાં આપી છે તમારે જે જોતું હોય વાંચી લેવાનું છતાં ન ખબર પડે તો નંબર લઈ છે એના ઉપર વોટ્સઅપમાં મેસેજ કરી દેવાનો ક્લિયર ઓકે પછી શાંતિથી આટલું જોઈ લ્યો વિડિયો વિડીયો પતી જાય ઓકે એટલે તમારે રોજ આજ વસ્તુ કરવાની છે આપણે એક આખે આખો વિડીયો પતી જાય પછી આપણે પાછા ઓકે ઓકે દરમિયાન બીજી ચર્ચા છે એક ચોપડો લ્યો કોરો એક પેન લઈ લ્યો શાંતિથી સમજતા જાઓ લખતા જાવ સમજતા જાઓ લખતા જાવ જરૂર પડે તો પાછું રિવર્સ લઈ લેવાનું એકવાર બે વાર ત્રણ વાર ચાર વાર જેટલી વખત જોવું એટલી વખત જોઈ શકો કોઈ મર્યાદા નથી તો હવે આપણે વિડિયો જોઈએ ઓકે આખો ટોપિક તૈયાર કરી દઈએ

તો આમ શબ્દ એક કોમન છે ટકાવારી આખા ગણિતનું પ્રાણ એટલે કહી શકીશ કે આમાં જે આપણે ગણતરીઓ કરીશું ને એ આખા ગણિતમાં આવશે એટલે એકવાર તમારો હાથ આમાં બેસી જશે છેદ ઉડાડવામાં તો લગભગ એકે ટોપિકમાં તકલીફ પડશે નહીં એટલે અલગ અલગ લગભગ દસથી બાર વિડીયો બનાવ્યા છે બહુ શાંતિથી ભણવાના છે જો પહેલા દિવસે તમને છ વિડીયો મોકલીશ બીજા દિવસે પાછા છ મોકલીશ એટલે એક જ દિવસમાં ભણવાનું નથી ભલે બેદી થાય પણ બે દી પછી એવું ટકાટક થઈ જવું જોઈએ તમને આ મોજ આવી જોઈએ કે આહા વાહ બિલકુલ શાંતિથી એક એક કોન્સેપ્ટ સમજાવતો જે શાંતિથી સમજતું જવાનું તમારે પહેલાં તો બે ત્રણ વખત પછી શું કરવાનું તો કે વિડીયો ચાલુ કરવાનું જેવી રકમ ઉપર આવે ને પોઝ કરી દેવાનું જાતે ગણી નાખવાનું ઓકે પછી ચાલુ કરવાનું ફરી બીજો દાખલો આવે પોઝ કરી દેવાનું જાતે ગણી નાખવાનું ઓકે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ તમારે આ મેથડ હવે લાગુ કરવાની રહેશે પહેલાં એક બે ત્રણ ચાર વખત જોઈ લો તમને એવું લાગે કે ના હવે આવડી ગયું પછી શું કરવાનું તો કે કાં તો એક ખોરાક આગળમાં રકમ લખી લ્યો અથવા તો પીડીએફ ઓપન કરી એમાંથી પણ દાખલા ગણી શકો અહીંયા દાખલા ગણાવીશ એની રકમ મેં ફેરવી નાખી છે પીડીએફમાં રકમ જુદી હશે મેથડ સેમ હશે ખ્યાલ પડે છે એટલે અહીંયા મેથડ શીખી લો પછી તમારે વધારે દાખલા ગમે ગણવાની છૂટ તો ચલો શરૂઆત કરીએ ટકાવારીની શું કે છે ટકાવારી તો કે ટકાવારી વિશે મહત્વના ત્રણ મુદ્દા તમારે મગજમાં રાખવાના છે એમાંનો પહેલો મુદ્દો કે ટકાવારી હંમેશા સો પર ગણાય ટકાવારી હંમેશા કેટલાય ગણાય સો ટકા હંમેશા સો હોય કોઈ પણ વસ્તુના તમને પાંચ ટકા કેમ તો એનો મતલબ શું સો એ પાંચ બીજું શું કહે છે કે ટકાવારી એક અપૂર્ણાંક સંખ્યા છે હવે અપૂર્ણાંક એટલે શું તો કે ઉપર અંશ હોય નીચે છેદ હોય એને અપૂર્ણાંક કહેવાય ઓકે જેના છેદમાં હંમેશા સો છે આ કેવા શું માગે છે કે આવી રીતના પાંચ ટકા હોય તો પાંચ ટકાનો મતલબ શું થાય તો કે ઉપર પાંચ હોય અને નીચે સો હોય એટલે ટકા એક અપૂર્ણાંક છે જેના છેદમાં કેટલા છે સો જે અંશમાં લખો એ એના ટકા તો એનો એક દેખીતો મતલબ એવો થાય કે જો તમારે ટકાની નિશાની દૂર કરવી હોય તો સો વડે સંખ્યાને ભાગી નાખવા પાંચ ટકા તો કે પાંચના છેદમાં સો એનો મતલબ શું થયો સો માંથી કે પાંચ આપણે કોકને પૂછીએ ને તાર કેટલા ટકા આવ્યા તો કે સિત્તેર એનો મતલબ કે સો માંથી એને કેટલા ટકા આવ્યા સિત્તેર એટલે ટકા હંમેશા કેટલાય હોય તો કે ટકા હંમેશા સો એ હોય ટકાવારી એ શું છે તો કે ટકાવારી એક અપૂર્ણાંક છે કે જેના છેદમાં સો હોય સિત્તેર ટકા આવ્યા હોય તો નીચે કેટલા લખવાના થાય તો કે નીચે લખવાના થાય સો અને ઉપર કેટલા લખવાના થાય સિત્તેર આ સો સિત્તેર એનો મતલબ શું થયો સિત્તેર ટકા રેડી આ બેઝિક કોન્સેપ્ટ છે ટકા હંમેશા સો એ ગણાય ટકા એક અપૂર્ણાંક છે જેના છેદમાં હંમેશા કેટલા હોય છે સો હવે આપણે એમાં થોડા ડીપમાં જઈએ કોઈ સંખ્યાના એક્સ ટકા કોઈ સંખ્યાના એક્સ ટકા આ ટકા દૂર કરવા હોય તો મારા છેદમાં કેટલા લખવા પડે સો ટકા દૂર કરવા હોય તો મારા છેદમાં કેટલા લખવા પડે તો કે સો લખવા પડે ટકા લાવવા બે કોન્સેપ્ટ મારે તમને આમાં સમજાવવા છે એક ટકા લાવવાનો અને બીજો ટકા દૂર કરવાનો તો ટકા કેવી રીતે લાવી શકાય અને ટકા કેવી રીતે દૂર કરી શકાય એના માટે એક બેઝિક કોન્સેપ્ટ કે ટકા લાવવા માટે સો વડે ગુણવાનો ટકા લાવવા માટે શું કરવાનું સો વડે ગુણવાનું કોને તો કે જે આપે એને સો વડે ગુણવાનું એટલે ટકા થઈ જાય જે આપે એને સો વડે ગુણવાનું એટલે તો કે તમને આવું કહે કે બે એટલે કેટલા ટકા હવે બે એટલે કેટલા ટકા તો આનો મતલબ શું થયો બે ગુણ્યા સો બે ગુણ્યા સો એટલે કેટલાથી આ બસો આ પાછળ મૂકી દીધા ટકા તો બે એટલે કેટલા ટકા ટકા લાવવા છે ટકા લાવવા માટે તમને આપેલ સંખ્યા ને સો વડે ગુણવા ખ્યાલ પડે છે તો આ તો ઈઝી થઈ ગયો હવે એની જગ્યાએ પૂછે પાંચ એટલે કેટલા ટકા તો કાંઈ વાંધો નહીં આ પાંચ ગુણ્યા સો પાંચ ગુણ્યા સો એટલે જવાબ કેટલો થઈ ગયો પાંચ તો ત્રીજો દાખલો તમને એમ એમ ખબર પડી ગઈ હવે ગણવાની જરૂર ના પડે પચાસ એટલે કેટલા ટકા તો કે પચાસ ગુણ્યાસો એટલે પાંચ હજાર પચાસ એટલે સો કેટલો થઈ ગયો પાંચ હજાર ટકા હોય કે ટકા સો એ નક્કી થાય સો થી વધારે પણ હોય શકે તો કે એ ડિપેન્ડ કરે દાખલાની રકમ ઉપર ખબર પડે છે મૂળ કોન્સેપ્ટ તમારે ખાલી આટલું સમજવાનું છે ટકા લાવવા માટે શું કરવાનું તો સો વડે ગુણવાનું ડાયરેક્ટ આવી રીતના કોઈ સંખ્યા આપી દીધી હોય તો સંખ્યા ને સો વડે ગુણો જો સંખ્યા ના આપી હોય તો તમે અપૂર્ણાંકને ને સો વડે ગુણીને ટકા લાવી શકો કોન્સેપ્ટ ક્લિયર થાય છે ટકા શોધવા હોય તો શું કરવાનું તો કે ટકાની આ ટકા આ ટકા આ ટકા ટકાની લાવી હોય તો સંખ્યાને શું કરવાનું સો વડે ગુણવાનું આ પૂર્ણાંક સંખ્યા છે જો અપૂર્ણાંક આપવું હોય ધારો કે તો સૂત્ર છે કે ટકા એટલે અપૂર્ણાંક ગુણ્યા સો સંખ્યા હોય તો એ ભલે અને અપૂર્ણાંક હોય તો એ ભલે ટકા લાવવા હોય તો શું કરવું પડે ગુણ્યા સો ટકા લાવવા માટે શું કરવાનું ગુણ્યા સો ધારો કે મને એવું આપ્યું કે એક્સ અપોન વાય ના ટકા તો અહીંયા મને અપૂર્ણાંક આપી દીધો એક્સ અપોન વાય મારે ટકા લાવવા છે તો એના ગુણ્યા સો તો કે એક્સ અપોન વાય ગુણ્યા સો એક્સ અપોન વાય ની જગ્યાએ તમને સંસારની કોઈ પણ સંખ્યા આપે તમારે સિમ્પલ એટલી વસ્તુ કરવાની ટકા લાવવા છે તો કે ગુણ્યા સો ધારો કે હું અહીંયા એક સંખ્યા લખું કે વન બાય ફોર ના ટકા તો વન બાય ફોર ના મારે ટકા શોધવા છે તો કે વન બાય ફોર ગુણ્યા સો પચીસ અપૂર્ણાંક હોય તો અપૂર્ણાંક ખબર પડે છે ભાઈ પાકું ચલો તો હજી આગળ જઈએ આવી અમુક સંખ્યાઓ કે જેમને સીધી આપણે યાદ રાખી શકીએ જેમ કે વન બાય ફાઈવ વીસ ટકા કેવી રીતે આયા તો કે 1/5 એના ગુણ્યા 100 કરીએ તો 20 પંચા થાય 20 એકા એટલે જવાબ આવ્યો 20 અથવા તમે એવું સમજો કે 100 ના 5 ભાગ 100 ના 5 ભાગ કરીએ એટલે એક ભાગ કેટલા થાય 20 નો 20 40 60 80 100 તો 5 માંથી 1 જો 5 ભાગ હોય તો 100% થઈ જાય એમાંનો પહેલો ભાગ પહેલો ભાગ કેટલો હોય 20% જો પાંચ માંથી બે પૂછે તો વીસ ને વીસ ચાલીસ થઈ જાય પાંચ માંથી બે પૂછે તો વીસ ને વીસ ચાલીસ પાંચ માંથી ત્રણ પૂછે તો સાહીઠ પાંચમાંથી ચાર પૂછે તો એંસી અને પાંચમાંથી પાંચ પૂછે તો સો સો ટકા થઈ જાય તો એવી રીતના પૂછ્યું છે જો બે પોઈન્ટ પાંચ તો કે ચાલીસ ટકા ત્રણ પાંચ તો કે સાહીઠ ટકા ઓકે ચાર પોઈન્ટ પાંચ અહીંયા સાહીઠ ટકા ચાર પાંચ તો કે એસી ટકા અને પાંચ પોઈન્ટ પાંચ આપી દે તો સો ટકા થઈ જાય ટકા લાવવાય તમે આવું કરી શકો બે પોઈન્ટ પાંચ એના ગુણ્યા તો વીસ પંચાસો અને વીસ ચાલીસ અહીંયા ત્રણ તો કે ત્રણ અપોન પાંચ એટલે અપૂર્ણાંક ટકા શોધવા માટે ગુણ્યાસો વીસ પંચાસો વીસ તરી સાહીઠ ચાર અપોઈન્ટ પાંચ તો કે ચારના છેદમાં પાંચ ટકા લાવવા માટે ગુણ્યાસો વીસ પંચાસો વીસ ચોક એસી થાય આવું સમજાય છે તો હવે અહીંયા આપ્યું છે વન બાય ટુ તો કે કાંઈ વાંધો નહીં અપૂર્ણાંક ગુણ્યાસો પચાસ દુસો થઈ ગયા તો પચાસ એકા પચાસ ગમે સંખ્યા આપે તમારા મગજમાં ખાલી એક જ વસ્તુ હોવી જોઈએ કે ટકા એટલે શું તો કે અપૂર્ણાંક અપૂર્ણાંક આપ્યો હોય તો કરી દેવાનું અપૂર્ણાંક ના આપ્યો હોય તો આપણે જાતે પણ બનાવી શકીએ હમણાં આગળ બનાવશું પછી આપ્યું છે જો વન અપોન થ્રી તો કે વન અપોન થ્રી ટકા લાવવા માટે ગુણ્યા સો ભાગ્યા ત્રણ એટલે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા એના પછી તમને આપ્યું છે વન બાય ફોર તો કે વન બાય ફોર ગુણ્યાસો પચીસ ચોક્કસો તો પચીસ એક પચીસ પછી તમને આપ્યું છે પડે છે પેલા બહુ સિમ્પલ છે જે લોકો બેંકની તૈયારી કરતા હોય ને એ લોકો આવું યાદ રાખે આપણે પચાસ ટકા કહીએ એટલે એ લોકો પચાસ ટકા ના કરે ડાયરેક્ટ વન બાય ટુ કરી દે આપણે એવું કહીએ ને સો ના પચાસ ટકા તો એ શું કરે સોના અડધા પચાસ વન બાય ટુ આવું સમજી લે આપણે પચી ટકા ના કરે એ વન બાય આપણે કહીએ ને સોળ ના પચીસ ટકા તો કે સોળ નો તૈયારી કરતા હોય એ લોકો આપણે એવી જરૂર નથી આપણા પેપરમાં પ્રશ્ન ટકાવારી બેઝ હોય શકે ટકાવારી નફો એક એકબીજા સાથે સંકળાયેલા વિષયો છે સાધુ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે ભણીશું તો એમાં પણ ટકા આવશે જ તે ઓકે એટલે ટકાવારી આવનારા ઘણા બધા ટોપિકમાં તમને કામ લાગશે એટલે બહુ ધ્યાનથી અને એકદમ ધીરજથી શીખવાનું છે કોઈ ઉતાવળ નથી બિલકુલ શાંતિથી શીખવાનું છે એકથી પાંચ માર્ક્સ આની સાથે ક્યાંક આડાવડા સંકળાયેલા રહી શકે એટલે બહુ કોન્સેપ્ટ હોય જઈએ છે એમાં આપણે પહેલો કોન્સેપ્ટ અત્યાર સુધી આટલું શીખ્યા કે ભાઈ જો આ ટકાની નિશાની લાવી હોય ને તો સંખ્યાને સો વડે ગુણી નાખવાનું સંખ્યા પૂર્ણાંક હોય તોય સો એ ગુણવાનું અને અપૂર્ણાંક હોય તોય સો એ ગુણવાનું અપૂર્ણાંક ના થયું હોય તો આપણે જાતે બનાવી શકીએ હવે જો આપણે એમાં આગળ જોઈએ કે પચીસ અપોન પચાસ બરાબર ખાલી જગ્યા ટકા મતલબ કે મારે આ ટકાની નિશાની લાવવાની છે તો મારી પાસે સૂત્ર શું છે તો કે ટકા બરાબર અપૂર્ણાંક ગુણ્યા ચલો અપૂર્ણાંક મારી પાસે છે છે તો તો કે કે આ ટકા લાવવા માટે હવે અહીંથી પચાસ દુ સો થઈ જાય પચીસ દુ પચાસ થઈ જાય એટલે તમારો જવાબ થઈ ગયો પચાસ ટકા સિમ્પલ છે અને આમે ખબર પડેલા પચાસ ના અડધા એટલે પચીસ તો અડધા એટલે શું કહેવાય પચાસ ટકા ખ્યાલ પડે છે ટકા એટલે અપૂર્ણા ગુણ્યા સો અપૂર્ણાંક આપ્યો હોય તો ગુણ્યા સો કરી તો તમારો જવાબ કેટલો થઈ ગયો પચીસ ટકા સમજાય છે પેલા શું સૂત્ર છે તો કે ટકા બરાબર અપૂર્ણા સો અપૂર્ણાંક તમને આપ્યો છે તો ડાયરેક્ટ ગુણ્યા સો કરી નાખો એટલે સામે તમને ટકા મળી જશે જો હજી આગળ જઈએ સાઠ અપન બસો ચાલીસ તો આ ઉપર સાઠ નીચે બસો ને ચાલીસ એના ગુણ્યાસો જીરો જીરો જતા રહ્યા છ ચોક ચોવીસ પચ્ચીસ ચોક સો તો બસો માંથી સાઠ એટલે કેટલા ટકા કહેવાય તો કે ભાઈ પચીસ ટકા થઈ ખબર પડે છે ટકા લાવવા માટે શું કરવાનું તો કે સો વડે ગુણવાનું કોને તો કે સંખ્યા આપી તો સંખ્યા ને નહિતર અપૂર્ણાંકને હવે આની જગ્યાએ તમને આ લખીને આપે કે બસો ચાલીસ માંથી કોઈ વિદ્યાર્થીને સાહીઠ ગુણ આવે છે તો એને કેટલા ટકા ગુણ આવ્યા હશે કેટલા ટકા એટલે ટકા શોધવાનું સૂત્ર અપૂર્ણક ગુણ્યા સો અપૂર્ણાંક જાતે બનાવો બસો ચાલીસ માંથી સાહીઠ આયા ગુણ્યાસો પચીસ ટકા આવ્યા ચલો હજી આગળ જઈએ સાતસો રૂપિયાની વસ્તુ છે એ તમને છસો ને ત્રીસમાં માં મળી કેટલામાં છસો ને ત્રીસમાં માં અથવા તો સાતસો ગુણ છે બોર્ડના માર્ક્સ જ ગણી લો ને દસમા ધોરણમાં પરીક્ષા પાસ કરી હોય તો સાતસોમાંથી માંથી કોઈ એક વિદ્યાર્થીને છસો ત્રીસ આવ્યા એને કેટલા ટકા આવ્યા છે આવું આપણે શોધવું છે ટકા શોધવા છે તો ટકાનું સૂત્ર શું છે અપૂર્ણાંક ગુણ્યા અપૂર્ણાંક આપણને આપ્યો છે છસો સાત ગુણ્યા સો સાતસો માંથી છસો ત્રીસ માર્ક્સ આવ્યા છે ટકા શોધવા છે આ ઝીરો જીરો જતા રહ્યા ઓકે સાત નવા સાત નવા ત્રેસઠ થાય ઓકે અને આ ઝીરો પાછળ એમના એમ એટલે વિદ્યાર્થીને કેટલા ટકા આવ્યા હશે તો કે નેવું ટકા આવ્યા હશે કેટલા ટકા આવ્યા હશે નેવું ટકા એવી જ રીતે ધારો કે તમે દુકાને ખરીદી કરવા ગયા બારસો રૂપિયાની વસ્તુ હતી ત્રણસો રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યો તો તમને કોક એવું પૂછે કે કેટલા ટકા ડિસ્કાઉન્ટ થયું તો ટોટલ રૂપિયા હતા બારસો એમાંથી તમારી પાસેથી ઓછા કેટલા લીધા તો કે ત્રણસો તો બારસો માંથી ત્રણસો રૂપિયા ઓછા લીધા ટકા કેટલા થયા તો એના માટે તમારી પાસે સૂત્ર છે અપૂર્ણાંક ઉપર ત્રણસો નીચે બારસો આ અપૂર્ણાંક ટકા શોધવા હોય તો ગુણ્યા સો જીરો જીરો જતા રહ્યા ત્રણ ચોક બાર પચીસ ચોક સો મતલબ કે એમને પચીસ ટકા રૂપિયા ઓછા લીધા ખબર પડે છે પેલા બહુ સિમ્પલ છે એકદમ સહેલું છે ખાલી આખામાં આ છેદ ઉડાડવાના આવશે હવે જો છેદ ઉડાડવા માટે આપણે શું જોઈએ પચાસ દુસો ઘડિયા થયા પચીસ ચોકસો ઘડિયા થયા એટલે ભાગાકાર સિવાય લગભગ હવે આખા ગણિતમાં બીજું જો નહીં મોટા ભાગે એમ નેવું ટકા ગુણાકાર ને ભાગાકાર કેમ કે દરેક ચેપ્ટરમાં રીત સેમ હશે એક રીત પ્રમાણે પાંચ દાખલા ગણીશું તો પાંચે દાખલામાં છેદ ઉડાડવાના નોખા થશે મેથડ તો સેમ જ હશે ખ્યાલ પડે છે એટલે જો ઘડિયા નહીં આવડતા હોય તો હવે તમને ગણિતનો અહેમિયત સમજાશે કે આ ઘડિયાનું શું લેવા માહે પડ્યો છે ઘડી ઘડી ઘડિયા યાદ કરાવે છે ને એટલે હજી નો કર્યા હોય તો રિક્વેસ્ટ કરું છું એકવાર ઘડિયા કરી નાખજો તો છે દરકા ઉઠશે બાકી નહીં મેળ પડે મજા આવશે તમને સમજાય તરત જ જશે ખબર પડી ગઈ જો આ તમને ખબર પડી ગઈ કે નહીં કોન્સેપ્ટ આખો કે ટકા લાવવા આવે શું કરવાનું સો એ ગુણવાનું કોને તો અપૂર્ણાંકને એ તમને ખબર પડી ગઈ પણ પછી હવે અહીંયા હાથ નામાં ત્રેસઠ નો ખબર પડતી હોય તમે શું કરો ગયો બરાબર એટલે ઘડિયા જોશે ફરજિયાત એમાં કંઈ બાંધછોડ હલશે નહીં ચલો તો આપણે બેઝિક કોન્સેપ્ટ જોઈ લીધો હવે આપણે બીજો કોન્સેપ્ટ જોઈએ ટકા દૂર કરવા અત્યાર સુધી આપણે ટકા લાવતા હતા હવે આપણે એ ટકા નથી જોતા એટલે દૂર કરી દેવા છે તો ટકા લાવવા માટે સો એ ગુણતા હતા હવે દૂર કરવા છે તો એનું ઉલટું કે ટકા દૂર કરવા માટે સો વડે ભાગો લાવવા માટે શું કર્યું સો વડે ગુણાકાર કર્યો હવે ટકા દૂર કરી દેવા છે તો ગુણાકાર નું ઓપોઝિટ ભાગાકાર કરી દો એટલે શું તો કે જ્યારે તમારે આ ટકાની નિશાની દૂર કરવી હોય જો લાવવા હોય તો ગુણ્યાશો દૂર કરવા હોય તો ભાગ્યા સો એટલે પાંચ ટકા તો પાંચ તો એમને એમ આ ટકા દૂર થાય એટલે છેદમાં સો આવે એટલે ભાગ્યા શો સાદુ રૂપ આપવું હોય તો તમે આપી શકો તમે આવું શીખી ગયેલા છો ઓકે બે જીરો હોય તો બે પોઈન્ટ કાપીને પોઈન્ટ મૂકી દેવાનું બે સંખ્યા કાપીને પોઈન્ટ મૂકી દો ઓકે તમને આપવું પચીસ ટકા તો કે ભાઈ આ પચીસ ના છેદમાં સો તમે વન બાય ફોર કરો ઓકે એના કરતા ડાયરેક્ટ જ કાપી લેવાના જીરો પોઈન્ટ પચીસ નીચે બે જીરો છે બે પોઈન્ટ કાપી લો સિમ્પલ છે કે આ ટકાની છેદમાં પોઈન્ટ પાંચ પૈસા એક જીરો છે એક પોઈન્ટ કાપી લો પછી પંચોતેર ટકા તો કે પંચોતેર ના છેદમાં સો જીરો પોઈન્ટ પંચોતેર પછી તો કે સો ટકા તો કે સો માંથી સો ઓકે ઉપર નીચે સો સો જતા રહ્યા તો વધ્યા કેટલા એક ખ્યાલ પડે છે હવે જો ઘણી વખતે ક્યારેક આપણને મૂંઝવણ થાય કે આવું આવું હોઈ શકે એમ આગળ મેં એવું લખ્યું હતું કે ભાઈ બે એટલે કેટલા ટકા તો કે બે ગુણ્યા સો તો જવાબ આવ્યો તો બસો ટકા આવું આવ્યો તો બે એટલે કેટલા ટકા તો કે બે ગુણ્યા સો બસો ટકા તો ચલો હું એવું લખું કે એક એટલે કેટલા ટકા એક એટલે કેટલા ટકા તો આવું થાય એક ગુણ્યા સો એક ગુણ્યા સો એટલે જાવ કેટલા આવ્યો સો હવે જોજો હા અહિયાં શું લખ્યું છે સો ટકા તો સો ટકા એટલે શું તો કે સો ના છેદમાં સો 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 ઉડી ગયા તા કેટલા તો સો ટકા એટલે કેટલા થયા એક અને ઊંધું વાંચો એક એટલે કેટલા ટકા સમજાય છે હે સો ટકા એટલે જો એક થતું હોય તો એનો મતલબ કે એક એટલે કેટલા ટકા થાય સો તો એક એટલે સો ટકા તો બે એટલે બસો ત્રણ એટલે ત્રણસો ખ્યાલ પડે છે કોન્સેપ્ટ બહુ ક્લિયર છે એકદમ ઈઝી છે કે ટકા લાવવા છે તો ગુણ્યા સો સંખ્યા હોય તો સંખ્યા અપૂર્ણાંક હોય તો અપૂર્ણાંક ટકા દૂર કરવા હોય તો ભાગ્યા સો સમજાય છે એકદમ ક્લિયર કટ કોન્સેપ્ટ છે પંચોતેર ટકા એનો મતલબ શું તો કે પંચોતેર ના છેદમાં સો અને વંચાય શું તો કે ભાઈ સો માંથી પંચોતેર સમજાય છે ટકા લાવવા હોય તો સો વડે ગુણો ટકા દૂર કરવા હોય તો સો વડે ભાગી નાખો ક્લિયર હવે આના બેઝ ઉપર આપણે કંઈક શીખવાનું થાય પણ આ બે કોન્સેપ્ટ મગજમાં હોવા જોઈએ એટલે હજી એકવાર આ તમારા મગજમાં સેટ કરી આપું છું કે તમને આવું કે એટલે કેટલા સોરી એટલે કેટલા ટકા પાંત્રીસ એટલે કેટલા ટકા મતલબ કે ટકા તમારે લાવવા છે તો પાંત્રીસ ને સો ગુણી નાખવાના પાંત્રીસ ગુણ્યા સો એટલે જવાબ થઈ ગયો તમારો પાંત્રીસો પાછળ આવી જશે ટકા પણ કોક તમને એવું કે ટકા એટલે કેટલા તો આ ટકા તમારે દૂર કરી દેવા છે તો ટકા દૂર કરવા છે તો સો વડે ગુણી નાખો ટકા દૂર કરવા છે તો સો વડે ભાગી નાખો ખબર પડે હે ભાઈ બાકે ભાઈ ચલો તો જો આટલું ખબર પડી ગઈ હોય કે ટકા લાવવા છો એ ગુણવું પડે ટકા દૂર કરવા છો એ ભાગવું પડે તો ફટાફટ ઓકે મહત્વના મુદ્દા પાસે રિપીટ કરી લઈએ કે ટકાવારી હંમેશા સો પર ગણાય છે ટકાવારી એક અપૂર્ણાંક સંખ્યા છે કે જેના છેદમાં હંમેશા કેટલા હોય છે સો કોઈ સંખ્યાના એક્સ ટકા એટલે એક્સના છેદમાં સો ટકા લાવવા માટે સો વડે ગુણો અને ટકા દૂર કરવા માટે સો વડે ભાગો લાવવા માટે સો એ ગુણવાનું દૂર કરવા સો એ ભાગવાનો ક્લિયર પેલો મુદ્દો કમ્પ્લીટ તો આપી દો મને ફટાફટ બે દાખલાના જવાબ વધારે પૂછ લો કઈ વાંધો એને પાંચ પૂછ લો ફટાફટ પાંચ દાખલાના જવાબ લખી નાખો ત્યાં સુધી વિડીયો પોઝ કર દો હવે દર વખતે કેવાની જરૂર ન પડે ટેવ પડી ગઈ હવે હોવી જોઈએ જેવી ક્વિક ટેસ્ટ આવે પ્રશ્નો આવી જાય એટલે પોઝ કરી દેવાનો જવાબ આવી જાય એટલે પાછું ચાલુ કરવાનું કંટ્રોલ તમારા હાથમાં કેશો ત્યારે બોલીશ બાકી ઊભો રહીશ તો સિમ્પલ છે સિત્તેર એટલે કેટલા ટકા ટકા લાવવા છે તો સિત્તેર ને એ ગુણવાનું સિત્તેર ને સો ગુણીએ એટલે બે મીંડા એડ થઈ જાય એટલે જવાબ થઈ ગયો પહેલામાં સાત હજાર ટકા સિત્તેર એટલે કેટલા ટકા તો કે સિત્તેર ગુણ્યા સો જવાબ થઈ ગયો સાત હજાર વન બાય એટ બરાબર ખાલી જગ્યા ટકા ટકા લાવવા છે અપૂર્ણાંક ગુણ્યા સો અપૂર્ણાંક ઓલરેડી મને આપ્યો છે વન બાય એટ એને સો એ ગુણી નાખો રેડી તો પચીસ ચોક્સો થાય ચાર દુ આઠ થાય પચીસ ભાગ્યા બે ચાર દુ આઠ પચીસ ભાગ્યા બે પચીસ એકના છેદમાં આઠ એટલે બાર પોઈન્ટ પાંચ ટકા આ યાદ જ રાખી લેવાનું હવે જ્યારે વન બાય આવે એટલે મગજમાં ફિક્સ રાખી દેવાનું બાર પોઈન્ટ પાંચ જો સો ને તમે એકે ભાગો સો સોના અડધા કરો એટલે બે વડે ભાગો પચાસ એને ચાર વડે ભાગો તો પચીસ આઠ વડે ભાગો તો પચીસ ના અડધા સાડા બાર સાત અઠ્યાવીસ બરાબર કેટલા ટકા ટકા લાવવા છે ટકા લાવવા હોય તો સો વડે ગુણો સાત પોન અઠયાવીસ ગુણ્યા સો સાત ચોક 100 ને પચીસ ચોકસો ઓકે એટલે જવાબ આવ્યો તમારો પચીસ ટકા સાત ચોક અઠ્યાવીસ પચીસ એટલે જવાબ થઈ ગયો પચીસ ટકા પચીસ ટકા એટલે કેટલા તો કે ટકા દૂર કરવા છે તો ભાગ્યા સો પચીસ ચોક સો વન બાય ફોર અથવા તમે જીરો પોઈન્ટ પચીસ આવું લખી શકો જે લખો એ સાચું

આ બહુ બેઝિક કોન્સેપ્ટ છે ટકાવારીનો આપણે આને ધ્યાનમાં રાખી અને હવે એક એક સ્ટેપ આગળ જશું બે વસ્તુ હજી રિપીટ કરું છું કે ટકા લાવવા હોય તો ગુણ્યા સો અને ટકા દૂર કરવા હોય તો ભાગ્યા સો ક્લિયર તો આ બેઝિક કોન્સેપ્ટ છે આને જેટલું વધારે ડીપમાં સમજાય એટલું સમજજો મૂળ મુદ્દો આટલો છે ટકા લાવવા સો એ ગુણવાનું અને ટકા દૂર કરવા સો એ ભાગવાનું હવે આપણે એક એક મેથડ જોતા જઈએ અને ટકાવારીના સોતરા પાડતા જઈએ ચાલો પેલા તો થઈ ગયા તૈયાર ટકાવારીના છોતરા પાડવાના છે નોટ અને લઈને બેસવાનું છે ને આખા વિડીયો તમે એક વાર બે વાર ત્રણ વાર પેલા રેન્ડમલી એમને પછી મગજમાં કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય પછી બિલકુલ શાંતિથી રકમ આવે પેલા રકમ આવે એટલે વિડીયો પોઝ કરી દેવાનું જાતે ગણી નાખવાનું અને પછી ફરી તમારે ચાલુ કરવાનું સાચું આવે તો ફરી આગળના દાખલામાં ઓકે આ હવેથી આખા ગણિતમાં આ પેટર્ન કરવાની ગણિત ગણતા હોય પેલા એક બે વખત વિડીયો જોઈ નાખો આખે આખા એનો વાંધો નહીં તો પછી જાતે ગણવાના જોઈ જોઈને ગણવાની રકમ આવે એટલે વિડીયો પોઝ કરી દેવાનું કેવી રીતે એ હમણાં હું આગળ તમને કહું છું ચલો તો શરૂઆત કરીએ ટકાવારીની રીત એક બહુ મસ્ત રીત છે એકદમ નાજુક નમણી ના કહેવાય સ્ત્રી છે શકે જે મનમાં આવે એ બોલવાનું ગણિત છે ગણિત ટકાવારી છે એટલે સ્ત્રીને પેલું તમને એવું લાગતું છે ખાસ તો વાંધાઓને ભાઈ ટકાવારી નામ છે બાય નથી ચલો શું કે છે તો કે કોઈ સંખ્યાના એક્સ ટકા હવે કોઈ સંખ્યાના એક્સ આપણે ચર્ચા કરી ટકા દૂર કરવા છેદમાં કેટલા મૂકવાના સો એટલે એક્સ ટકા એટલે જે આપ્યા હોય લખવાના અને છેદમાં કેટલા સો પછી એનું સાદુ રૂપ આપો એટલે તમને જવાબ મળી જાય કોઈ સંખ્યા કોઈ સંખ્યા જે આઈપી હોય લખી નાખવાની ના ના શબ્દ આવે એનું આપણે શું કરી દેવાનું ગુણાકાર એના ટકા આપ્યા હોય ટકા લખીને છેદમાં કેટલા મૂકી દેવાના એટલે જવાબ આવી જશે લાવો દઈએ કોઈ સંખ્યાના એક ટકા કોઈ સંખ્યાની જગ્યા અહીંયા કેટલા આપ્યા છે પંદરસો ના એક ટકાની જગ્યા કેટલા આપ્યા છે વીસ ટકા તો પેલા સંખ્યા તો કે આ સંખ્યા પંદરસો ના શબ્દ આવે અહીંયા શું કરી દેવાનું ગુણાકાર

એના વીસ ટકા એટલે ગુણ્યા વીસ ભાગ્યા સો આ જીરો જીરો જતા રહ્યા પંદર દુ ત્રીસ અને વાહલો જીરો એમના એમ લે મજા આવી જોઈએ કોઈ સંખ્યા ના આવે એટલે ગુણ્યા એક્સ ટકા જાય પડે ટકા આ નિશાની દૂર થાય છેદમાં કેટલા મૂકવાના શો ખબર પડી આપણી પાસે કે દાખલા કમી છે હજી બીજા ચાર ગણીએ એટલે એકદમ આમ ગુગરા જેવું થઈ જાય જો તમને આવું આપ્યું છ હજાર ના પચીસ ટકા એટલે સંખ્યા તો કે છ હજાર ચલો નાનું શું કરી દેવાનું ગુણાકાર પચીસ ટકા એટલે પચીસ ના છેદમાં ટકા દૂર થાય એટલે કેટલા આવે સો બે રીતે ઉડાડી શકો તમે ડાયરેક્ટ ઉડાડી શકો કે જીરો જીરો જતા રહ્યા અથવા અહીંથી ઉડાડી શકો કે ભાઈ પચીસ સો પંદર ચોક સાહીઠ તો બે મીંડા વેતા પંદર ની વાહે બે મીંડા એને પંદરસો કહેવાય તમે અહીંથી જીરો જીરો ઉડાડી દીધો તો અને એક જીરો બીજો ટકા સિમ્પલ છે ત્રણ હજાર તો કે આ ત્રણ હજાર ના શબ્દ વાપર્યો ત્યાં શું કરી દેવાનો ગુણાકાર આ વીસ તો કે વીસ એમને એમ ટકા દૂર થાય ટકા દૂર થાય એટલે છેદમાં કેટલા આવે સો ખબર પડે ભાઈ પછી તો કે મેડું મેડું ઉડી ગયું હવે અહીંયા ત્રણ છે અહીંયા બે છે ત્રણ દુ છ એક મીંડું અહીંયા ને એક મીંડું અહીંયા ગુણાકારમાં આપણે શીખી ગયેલા છેલ્લે જ્યારે મીંડા આપ્યા હોય તો કે એ મીંડા એમને માહે મૂકી દેવા વીસ ગુણ્યા ત્રીસ તો કે ત્રણ દુ છ અને બે મીંડા મૂકી દો એટલે જવાબ થઈ ગયો છસો ખબર પડે છે ભાઈ પાકે ભાઈ હજી બીજા બે ગણીએ જેથી તમને આમ અંદરથી મોજ આવી જાય કે વાહ જવા દો કે ચાર હજારના પચીસ ટકા ચાર હજારના પચીસ ટકા એટલે શું થાય તો કે આ ચાર હજાર ગુણ્યા પચીસ છેદમાં કેટલા આવ્યા તો કે સો જીરો જીરો જતા રહ્યા પચીસ ચોક્સો થાય એક મૂકી દો એટલે આ બેંકવાળા હોય ને આવું કરે પચીસ ટકાની જગ્યાએ કે જતા રહે એટલે જવાબ હજાર ડાયરેક્ટ આવે એમને આપણે બેંકની હમણાં દેવી નથી હે દે તે દી પાછું એવું કંઈક ગોઠવીશું ચલો જો પછી છે પચીસો ના પંદર ટકા તો કે આ પચીસો ના એટલે ગુણ્યા પંદર ટકા દૂર થાય એટલે છેદમાં છેદમાસો જીરો જીરો હવે ગુણાકાર આવ્યો કેજો પંચોતે તમે આમથી ગુણો પંદર નો ઘડી આવડતો વાંધો નહિ ને કે પચીસ ના આવડે એ તો નક્કી જ છે ને પચીસ પંચા એકસો નો પાંચ વધી પડી અગિયાર પચીસ એકા પચીસ ઓકે બાર વધી પડી પચીસ એકા પચીસ ને બાર સાડત્રીસ એટલે જેમ મજા આવે એમ એનાથી ગણિતમાં કોઈ બાંધછોડ છે નહીં શરત એટલી કે રીત તમારી સાચી હોવી જોઈએ જો આટલું મગજમાં સેટ થઈ ગયું હોય તો એ જાણ લે આમાં તમે ન્યૂટન નિયમ નથી શીખી પાછો આમ વિચારો નહીં કે હા થોડુંક હજી તકલીફ જેવું છે કશું નહીં આ ના હોય તો ગુણાકાર ને ટકા દૂર થાય એટલે છેદમાં સો સંખ્યા જે એમ આઈપીએમ લખી નાખવાની ક્યારેક એવું થાય કે આવું બે વખત આલે તો બે વખત આવું આપે તો એ કેવું તો કે આવી રીતે કે સંખ્યા એના એક્સ ટકા ના એના વાય ટકા તો કાંઈ વાંધો નહીં આપણે બે વખત કરવાનું આપણે ગમે તે બિલ્ડિંગમાં એક માળે ચડીએ અને બીજા માળે જવું હોય તો જેમ એક માળે સીડી ચડ્યા એમને બીજા માળે ચડી જવાનું એટલે બીજો માળ આવે એટલે જે વસ્તુ આમાં આપણે કહી રીતે સંખ્યાના એક્સ ટકા તો કે સંખ્યા ગુણ્યા એક્સના છેદમાં સો ના વાય ટકા એટલે ફરી ગુણ્યા વાયના છેદમાં સો બે વખત લે ક્યારેક લિફ્ટ હોય તો ડાયરેક્ટ જવાય ના સીડી તો હોય જ તે ઠેકડો ન મરાય ચલો હેડો સંખ્યા એના એક્સ ટકા ટકા દૂર થાય છેદમાં સો એના વાય ટકા તો કે વાયના છેદમાં સો ધારો કે મને આવી એક રકમ આપી એસીના પાંચ ટકાના પાંચ ટકા તો પેલા એસી લખવાના ગુણ્યા પાંચના છેદમાં સો ફરી ના એટલે ફરી ગુણ્યા પાંચના છેદમાં સો આ એસી ના એટલે ગુણ્યા પાંચના છેદમાં સો ફરી ના એટલે ગુણ્યા પાંચના છેદમાં સો પછી તો કે પછી ઉડાડો તો કે મેડું મેડું ઉડી ગયું પછી તો કે પાંચ દુ દસ બે ચોક આઠ પચીસ ચોક સો પાંચ પાંચ પચીસ નાખ્યું તો ઉપર હું તો કે એક નીચે તો કે જીરો પોઈન્ટ બે પાંચ દુ દસ રેડી સમજાય છે બહુ સહેલું છે મેં નક્કી કર્યું છે ટકાવારી તમારી આમ હાવ અંદર ન ઉતરી જાય ને ત્યાં સુધી પૂરું નથી કરવાનું રેડી ઉતરી જાય એટલે કે જ ભાજા હું પાછા આગળ વધુ ચલો જો આવા દાખલા બીજા ગણીએ કોન્સેપ્ટ ખબર છે આપણને ના એટલે ગુણ્યા ટકા દૂર થાય છે એમાં ફરી ના એટલે ગુણ્યા ટકા દૂર થાય છે એમાં અહીંયા મને આપ્યું છે 1000 તો કે આ 1000 ના એટલે ગુણ્યા 20% એટલે કે 20 ના છેદમાં 100 ફરી ના એટલે ગુણ્યા 10% એટલે 10 ના છેદમાં 100 ટકા દૂર થાય તો છેદમાં આવશે 100 ઓકે પછી ઉડાડવાના છે 1 2 3 અને 4 1 2 3 અને 4 દસ દુ વીસ એટલે જવાબ આવ્યો કેટલા થાય તો વીસ થાય તો હજી બીજું જોઈએ જો પાંચ હજાર ના ત્રીસ ટકા ના વીસ ટકા પાંચ હજાર ના ત્રીસ ટકા તો કે આ પાંચ હજાર એના ત્રીસ ટકા એટલે ત્રીસ ના છેદ માં સો એના વીસ ટકા એટલે વીસ ના છેદ માં સો ઘણા દેશી હિસાબથી કરના કહેવાય પાંચ હજારના ત્રીસ ટકા એટલે પંદરસો પંદરસો ના વીસ ટકા એટલે ત્રીસ એવી રીતના કરતા હોય છે ઘણા તમને આવડે તો કરજો વાંધો નહીં આપણે મેથડ તો પાંચ હજાર ત્રીસના ના છેદમાં સો વીસના ના છેદમાં સો પછી એક બે ત્રણ ને ચાર બધા ની ઉડાડી દેવાનો હટ હટ રમ રમાટ કે જ્યાં ન જાય ડોહો એમ ચાર છે તો ચાર જ જાય નીચે ચાર છે તો ઉપર ચાર જ જાય એટલે ધ્યાન નાખવું પછી કઈક મજા આવે મજા બધી જગ્યાએ ન લેવાય જ્યાં થતું હોય ત્યાં કરાય ચલો તો આ ચાર ચાર ઉડી ગયા

હજી આગળ જોઈએ દાખલા તમને આમ એમ થાય કે ના હવે બસ આવડી ત્યાં બે હજારના પાંત્રીસ ટકા ગુણ્યા પચીસ ટકા તો કે પચીસ છેદમાં સો એક બે ત્રણ એક બે ત્રણ બે પંચા દસ પાંચ પાંચ પચીસ ઘણા ડા પણ કરીને અહીંયા જાય પાંચ સત્તા પાંત્રીસ પછી ના કરતા સહેલું પડે એવું કરવાનું પાંચ પાંચ પચીસ પાંચ પાંચ પચીસ નો પાંચ વધી પડી બે પાંચ પંદર એટલે જવાબ થઈ ગયો છે પંદર હજારના દસ ટકા એટલે પંદરસો અને એના પાછા પંદર ટકા જો પંદર હજાર ના એટલે ગુણ્યા દસ ટકા એટલે દસ ના છેદ માં સો ફરી ના એટલે ગુણ્યા પંદર ના સો આવું થઈ ગયું એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર પંદર ગુણ્યા પંદર પંદર નો વર્ગ આપણને આવડે છે બસો પચીસ ગુણાકાર કરવાની જરૂર નથી રેડી આ બેઝિક કોન્સેપ્ટ થયો કે ભાઈ સંખ્યાના આટલા ટકા સંખ્યાના આટલા ટકાના આટલા ટકા આપવું હોય તો આવી રીતે ગણવું આમાં નાનકડો એક ટ્વિસ્ટ આવે ટ્વિસ્ટમાં એવું કે છે કે ત્રણ વખત આ હવે એ તો આ તો રૂટીન થઈ ગયું ને હવે ત્રણ વખત આવે તો શું ફેર પડે લેન ભાઈ કે આ બે હજાર બાર હજાર એના પાંચ ટકા તો કે પાંચ ના છેદમાં સો એના દસ ટકા તો કે દસ ના છેદમાં સો ના એટલે ગુણ્યા ટકા દૂર થાય છેદમાં સો ના એટલે ગુણ્યા ટકા દૂર થાય છેદમાં સો પછી તો કે એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર પચીસ ચોક સો ચાર તરી બાર ત્રણ પંચા પંદર લે મજા આવી ગઈ ગઈ આવી મજા આવી જઈએ છેદ ઉડાડવાની હે ને તો ગણિત આમ તમારા માટે રમકડું થઈ જશે અને આમાં છે હું લે મીંડું 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 ઉડી ગયું પછી પચીસ ચોક સો થયા ચાર તરી બાર ત્યાં ત્રણ પચાસ પંદર ત્યાં લ્યો રેડી તેઓને હજી એક બીજો જોઈ લઈએ એક લાખ છે ને કેટલા હા એક લાખ એક લાખ ના ત્રીસ ટકા એટલે ત્રીસ ના છેદમાં સો ના પચીસ ટકા એટલે પચીસ ના છેદમાં સો ના વીસ ટકા એટલે કે વીસ ના છેદમાં સો એક બે ત્રણ ચાર પાંચ અને છ એક બે ત્રણ ચાર પાંચ છ લગભગ તળિયા ઝાટક થઈ ગયું હવે ઉપર વહી ઉપર જો પચીસ દુ પચાસ એટલે પાંચસો થયા અથવા તમે આવું કરો પચીતરી પંચોતેર પંચોતેર દુ દોઢસો એકસો પચાસ વાહે ઝીરો છે એમને મૂકી દો અથવા આ બેનો ગુણાકાર કરો પચીસ દુ પચાસ અને ઝીરો મૂકી દો ગુણ્યા ત્રણ એટલે પાંચતરીને પંદર ક્લિયર તો આવે ત્રણ વખત હોય ચાર વખત હોય તો બિલકુલ ગભરાવર નહીં ના એટલે ગુણ્યા ટકા દૂર થાય છેદમાં સો આટલું મગજમાં રાખવું હવે આવું કે ક્યારેક એક્સ રકમના વાય ટકા બરાબર ઝેડ થાય ક્યારેક એક્સ રકમ એટલે કોઈ રકમ એના વાય ટકા બરાબર ઝેડ થાય તો એક્સ બરાબર શોધો મતલબ કે પ્રશ્ન એવો પૂછે કે ક્યારેક કોઈ રકમના આટલા ટકા આટલા થાય છે તો તે રકમ કઈ હશે અથવા એવું કે આ રકમના આટલા ટકા કેટલા થાય જે આપણે ગણી ચૂક્યા હવે આ ટકાવારી અથવા તો આ સંખ્યા એ બે માંથી આપણને કોઈ પૂછે સિમ્પલ આપણને એવું કે પાંચસો ના વીસ ટકા બરાબર ખાલી જગ્યા તો આપણે આવું કરીએ કે ભાઈ આ પાંચસો ગુણ્યા વીસ ટકા દૂર થાય એટલે છેદમાં સો વીસ પંચાસો પાંચ પાંચ ઉડી ગયા એટલે પાંચ એકા પાંચ તો જવાબ કેટલા આવ્યો હતો સો રૂપિયા પાંચસો ના વીસ ટકા કેટલા થયા સો હવે ઉલટું પૂછે આ પાંચસો ની જગ્યા એવું પૂછે કે કઈ સંખ્યા કઈ સંખ્યા ના વીસ ટકા બરાબર સો થાય બરાબર આંકડામાં લખે સમજો છો તમે રકમ પાંચસો ના વીસ ટકા કેટલા થાય પાંચસો ના વીસ ટકા સો થાય હવે એની જગ્યાએ ઉલટું પૂછ્યું કે ભાઈ કઈ સંખ્યા

ખબર પડે છે દોસ્ત ઓકે ત્રણ માંથી કોઈ પણ રીતે દાખલો આપે પણ મૂળ કોન્સેપ્ટ તો આટલો જ છે કે ના એટલે ટકા દૂર થાય એટલે છેદમાં લખી નાખવાની ના આપી હોય તો શું મૂકી દેવાનું એક્સ એ વસ્તુ અહીંયા કહે છે કે ક્યારેક એક્સ રકમ ના વાય ટકા બરાબર ઝેડ થાય તો એક્સ બરાબર શોધો એક્સ કે વાય કે ઝેડ કે આપણે બધું શોધી આપવાનું છે તમે પૂછો કે બસ અમે રાહ જોઈને બેઠા છીએ આવું કંઈક પૂછો મજા આવશે હે ને કોન્સેપ્ટ સમજવાની કોશિશ કરો કે x ના વાય ટકા બરાબર ઝેડ x ના વાય ટકા બરાબર ઝેડ એનો મતલબ કે એક્સ એટલે કોઈ સંખ્યા હોઈ શકે વાય એટલે કોઈ સંખ્યા હોઈ શકે ઝેડ એટલે કોઈ સંખ્યા હોઈ શકે શું હશે એને મજા આવે કરવાનું શું તો કે એક્સ આવું થાય એક્સ ના એટલે ગુણ્યા વાય ટકા દૂર થાય એટલે છેદમાં સો આ બરાબરનું બરાબર ઝેડ બસ આટલું કરવા એક્સ ના એટલે ગુણ્યા વાય ટકા દૂર થાય એટલે છેદમાં સો બરાબર ઝેડ ઉદાહરણ તરીકે કઈ રકમ ના ચાલીસ ટકા બરાબર બે હજાર થાય કઈ રકમ નથી ખબરમાં ના ખબર ગુણ્યા આ એક્સ ને નાનું કરી દો એટલે આપણે અલગ થઈ જાય એક્સ આ ગુણ્યા ચાલીસ ટકા એટલે ચાલીસ ટકા દૂર થાય એટલે છેદમાં સો બરાબર કેટલા તો કે બે હજાર લેખાવું પડે છે પેલા કોઈ રકમ તો કે એક્સ

તો પાંચ ની પાછળ બે ને એક ત્રણ મીંડા મૂકી દો એટલે પાંચ હજાર થાય તો આપણને પૂછ્યું છે કઈ રકમ ના ચાલીસ ટકા તો કે ભાઈ પાંચ હજાર ના ચાલીસ ટકા એટલે બે હજાર થાય ખબર પડે છે કઈ સંખ્યા તો કે ના એટલે ગુણ્યા ટકા દૂર થાય છેદમાંસો બરાબર ઝેડ સાદુ રૂપ આપો સામે જાય તો ભાગાકાર ભાગાકારમાંથી સામે જાય તો ગુણાકાર ખબર પડે છે કોન્સેપ્ટ જો રકમ ગમે લખે મન કે ફેર જ નથી પડતો મારે ખાલી એટલો ફેર પડે તમારા મગજમાં કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ અને એક કોન્સેપ્ટ તમને હજી બીજા બે દાખલા ગણાવું એટલે વધારે ખબર પડે જો આવું આપ્યું તે કઈ સંખ્યા છે કે જેના વીસ ટકા બરાબર દસ થાય તે કઈ સંખ્યા છે તો કે ના એટલે ગુણ્યા કેટલા તો કે વીસ ટકા વીસ ના છેદ માં સો બરાબર દસ થાય તો કે લે પછી તો કે સોતરા પાડ દો વીસ પંચા સો આ ભાગાકારમાંથી માંથી પાંચ સામે જાય એટલે ગુણાકાર દસ પંચુ પચાસ તે કઈ સંખ્યા છે તો કે એ પચાસ છે ખબર હે હાચું પાકું બસ તો ગભરાવાની કઈ સંખ્યા એટલે એક્સ ના એટલે ગુણ્યા વીસ ટકા વીસ ના છેદમાં સો બરાબર કેટલા થયા દસ પછી સાદુ રૂપા પર વીસ પંચા સો પાંચ ભાગા કરવાથી સામે જાય તો ગુણાકાર દસ પંચો પચાસ ડન બીજો દાખલો તે કઈ સંખ્યા છે કે જેના ત્રીસ ટકા બરાબર એકસો એસી થાય છે તે કઈ સંખ્યા છે એક્સ

સાહીઠ ગુણ્યા દસ એટલે છસો છું ખોટું બે એક બે છ તરી અઢાર મીંડું મૂકી દીધું એકસો ને એસી ખબર પડે છે દોસ્ત હજી બીજા બે દાખલા ગણીએ એકદમ ટકા ટક થઈ જવું જોઈએ કે ભાઈ પાંચસો નો આંકડો કે કઈ રકમના સાહીઠ ટકા થાય નાનકડું ટ્વિસ્ટ મૂકવામાં કે નોર્મલી આપણે સંખ્યા પાછળ મૂકતા હતા કે આના આટલા કઈ સંખ્યાના આટલા ટકા આટલા થાય હવે એ પાછળથી આગળ લીધું પાંચસો ચાલીસનો આંકડો કઈ રકમના સાહીઠ ટકા થાય છે એટલે અહીંથી ઠોકવા નહીં પાંચસો ચાલીસના સાહીઠ ટકા નકર પતી જશે આ એવું કે છે કે કઈ રકમના સાહીઠ ટકા પાંચસો ચાલીસ થાય તો પાંચસો ચાલીસ ઉપાડીને આગળ મૂક્યું છે પાંચસો ચાલીસનો આંકડો કઈ રકમ ના સાહીઠ ટકા થાય તો કે કઈ રકમ એટલે એક્સ ના સાહીઠ ટકા એટલે ગુણ્યા સાહીઠ ભાગ્યા સો બરાબર કેટલા થાય તો કે પાંચસો ને ચાલીસ પાંચસો નો આંકડો કઈ સંખ્યા તો કે એક્સ એના સાહીઠ ટકા જેટલો થાય છે દો તો મેડું મેડું જતુ રહ્યું ભાગાકાર માંથી દસ ઉપર જાય એટલે પાંચસો ચાલીસ અને છ નીચે આવે છ ની પાછળ બે જીરો મૂકી દો એટલે તમારો જવાબ થઈ નવસો

ઓકે કેટલા ટકા ટકા ના ખબર હોય તો ટકા મૂકી દેવાનું કેટલા તો કે એક્સ ટકા બરાબર બી એટલે કોઈ સંખ્યા એના કેટલા ટકા કેટલા ટકા નથી ખબર એટલે આપણે ગણિતમાં ના ખબર હોય કેટલા મૂકી દેવાના એક્સ ઓકે બરાબર બી છે બરાબર બી છે ટકા દૂર થાય એટલે છેદમાં કેટલા એવા સો એટલે એ ગુણ્યા એક્સ ના છેદમાં શો બરાબર બી ખબર પડી ગયા કોન્સેપ્ટ એ એટલે દુનિયાની કોઈ પણ રકમ લખી શકે બી એટલે દુનિયાની કોઈ પણ રકમ લખી શકે આપણને એનાથી કોઈ ફેર પડતો નથી એકસો અડસઠ થાય એટલે આપણને આપ્યું પાંચસો સાહીઠ બી આપ્યું એકસો અડસઠ ટકા આપણે શોધવાના છે તો સિમ્પલ છે જો પાંચસો ના એટલે સાહીઠ આ ના શબ્દ આવ્યો એટલે ગુણ્યા કેટલા ટકા તોકે ભાઈ નથી ખબર એટલે x ને ટકા દૂર થાય એટલે છેદમાં કેટલા આવે સો આ લખવું હોય તો તમે હજી લખી શકો કે પાંચસો ના કેટલા ટકા તો કે ના એક્સ ટકા ટકા નથી આપ્યા આપણને નથી આપ્યા એટલે કેટલા મૂકી દીધા એક્સ તો હવે તો કે આ પાંચસો ના એક્સ ટકા એટલે એક્સ ના સો બરાબર અડસઠ આ જતા રહ્યા

ધારો કે મને એક બીજી સંખ્યા આપી કે સોળસો ના કેટલા ટકા બરાબર ત્રણસો વીસ થાય જો એ એટલે અહીંયા સોળસો ના એટલે ગુણ્યા કેટલા ટકા તો કે ટકા દૂર થાય એટલે છેદમાં સો બરાબર કેટલા તો કે આવું થઈ ગયું સોળસો છે એટલે આ જીરો જીરો ઉપર નીચે જતા રહ્યા આ સોળ ગુણાકાર માં છે સામે જાય તો ક્યાં જાય ભાગાકાર એટલે અહીંથી સોળ નીચે આવ્યા સોળ દુ ને બત્રીસ ઓકે જીરો ઉપર મૂકી દો એટલે તમારો જવાબ થઈ ગયો વીસ ટકા સોળસો ના કેટલા ટકા થશે વીસ ટકા કે ના વીસ ટકા ત્રણસો વીસ ખબર પડે છે પેલા સંખ્યા ના એટલે ગુણ્યા કેટલા ટકા તો કે ટકા દૂર થાય એટલે છેદ બરાબર તમને બીજી સંખ્યા ઉડે ઉડાડ દો આ બાજુ સામે જાય તો ભાગાકાર આ બાજુ ભાગાકાર હોય સામે જાય તો ગુણાકાર રૂપ છે રૂપ આવડતું હોય તો કોન્સેપ્ટ બધામાં સેમ છે આવા તમે એક લાખ દાખલા ગણો ને તો એક લાખ દાખલામાં આવું જ કરવાનું થાય પણ છેદ બધામાં અલગ અલગ ઉડશે રેડી તો શીખવાનું શું છેદ ઉડાડતા ગમે સંખ્યા હોય ઉડી જ જાય ચૌદ ના કેટલા ટકા બસો થાય તો કે આ ચૌદ ના એટલે ગુણ્યા કેટલા ટકા તો કે x ટકા દૂર થાય એટલે છેદમાં સો બરાબર બસો ને એસી ચલો આ બે જીરો તો કે બે જીરો જતા રહ્યા તો એકસો ચાલીસ ગુણાકારમાં છે એ અહીંથી સામે જાય તો ભાગાકારમાં જતા રહે જીરો જીરો જતા રહ્યા ચૌદ દુ અઠ્યાવીસ તો તમારો જવાબ થઈ ગયો બે ટકા સિમ્પલ છે બિલકુલ ઈઝી છે ચૌદ હજાર તો કે ચૌદ હજાર ના એક્સ ટકા તો કે ટકા દૂર થાય છેદમાં સો બરાબર બસો એસી જીરો જીરો જતા રહ્યા એકસો ચાલીસો ના ડબલ બસો ને ટકા થઈ ગયા બે બીજો દાખલો જોઈએ પચીસ હજાર કે આ પચીસ હજાર એના કેટલા ટકા તો કે ગુણ્યા એક્સ ટકા દૂર થાય એટલે છેદમાં સો બરાબર સાત પાંચસો આટલું થયું ઓકે હવે તો કે અહીંથી જીરો જીરો અહીંથી જીરો જીરો જતા રહ્યા આ બસો પચાસ છે એ ગુણાકાર માં છે સામે જાય તો અહીંથી ભાગાકારમાં એટલે નીચે આવ્યા પચાસ આવું થયું જીરો જીરો પચીસ અને આ પચીસ હજાર ના ત્રીસ ટકા સાત હજાર ને પાંચસો સેટ થાય છે પેલા બહુ ઇઝી છે ગણિત રમકડું જ છે ખાલી તકલીફ એટલી છે કે આપણે જિંદગીમાં એને સમય આપ્યો નથી જેમ જેમ સમય આપતા જશો એમ તમારી અંદર ગણિત ખીલતું જશે બરાબર છે ચલો જો હજી આગળ જોઈએ બે ક્વિન્ટલ એ બે પોઈન્ટ પાંચ કિલોગ્રામના કેટલા ટકા થાય ક્યારેક પરીક્ષામાં આવો નાનકડો ટ્વિસ્ટ આવે એ ચેક કરે કે તમારું નોલેજ કેવું છે કે અહીંયા એકમમાં ફેરફાર પૂછા છે કે બે ક્વિન્ટલ એ બે પોઈન્ટ પાંચ કિલોગ્રામના કેટલા ટકા છે પહેલાં તો પ્રશ્ન એ થાય કે ક્વિન્ટલ કિલોગ્રામમાં ફેરફાર શું છે તો કે ભાઈ એક ક્વિન્ટલ હોય ક્વિન્ટલ એટલે પાંચ મણ થાય તો તો આ ડખો આવ્યો કે મણ મણ એટલે ખબર હોય ને ઓકે કિલો ભેગા થાય એને એક મણ કહેવાય તો અહીંયા પાંચ મણ કીધા છે તો પાંચને આપણે વીસે ગુણી નાખીએ તો વીસ પંચાને સો તો ટોટલ કિલોગ્રામ કેટલા થયા તો કે ભાઈ સો કિલો થયા એક ક્વિન્ટલના કિલો કેટલા થયા સો ક્વિન્ટલ એટલે પાંચ મણ એક મણમાં વીસ કિલો હોય તો પાંચ મણમાં એક બોટલમાં લીટર પાણી છે તો બે બોટલમાં કેટલું હોય તો કે એકમાં લીટર બીજામાં લીટર બે માં બે લીટર હોય એમ અહીંયા છે એક ક્વિન્ટલમાં સો કિલો તો બેમાં કેટલા હોય બસો હવે અહીંયા એવું કે છે કે બે ક્વિન્ટલ છેદમાં શો બરાબર બે ક્વિન્ટલ બે ક્વિન્ટલ એ ખરેખર બે ક્વિન્ટલ ક્યાં હોય છેલ્લે હોય પ્રશ્ન આવે છે બે પોઈન્ટ પાંચ કિલોગ્રામના કેટલા ટકા બે ક્વિન્ટલ થાય પણ અહીંયા આગળ મૂક્યું છે એટલે આપણે એનાથી કઈ ફેર પડતો બે પોઈન્ટ રેડી ઓકે હવે તો કે અહીંથી જો આ મીંડું કાઢી નાખીએ તો નીચે શું આવે તો કે દસ આવે નીચે દસ મૂકીએ તો અહીંયા પચીસ ચોક સો થઈ જાય દસ ચોક ચાલીસ આ ચાલીસ સામેથી ઉપર ગયા એટલે આવું થયું બસો ગુણ્યા દસ ગુણ્યા ચાર હવે તો કે 2 ચોક 8 તો કે આ 8 2 ને 3 મીંડા 3 મીંડા એટલે જવાબ થઈ ગયો 8000 ટકા ખાલી એક જ વસ્તુ મગજમાં રાખવાની છે કે 1 ક્વિન્ટલ એટલે 100 કિલો તો 2 ક્વિન્ટલના કેટલા થયા 200 પછી હવે ક્વિન્ટલ બિન્ટલ બધું ભૂલી જાવ તો કે આટલું જ 2.5 ના કેટલા ટકા 200 થાય તો 2.5 x ટકા ટકા દૂર થાય છેદમાં 100 બરાબર 200 અહીંથી પોઈન્ટ દૂર કરીએ એટલે 10 આવ્યા 25 ચોક 100 10 ચોક 40 ઉપર ગયા 40 2 80 ને 2 મીંડા મૂકી દીધા સમજાય છે ટકા આઠ હજાર ઉપર વહી ગયા આઠ હજાર ટકા હોય કે હોય એક ઉદાહરણ સાથે સમજાઈ દઉં કે તમે કદાચ એવું નક્કી કરો કે હાલ આપણે ગાંધીનગર જઈએ અને સામંતબેન મળતા આવીએ અહીંયા આવ્યા તમે નક્કી કર્યું મનોમન કે લગભગ હું જઈશ એટલે સકન શું કે સાહેબને ને કઈક ફાયદો થશે અને મને સો રૂપિયા આપશે આવું તમે વિચાર્યું આ શક્ય નથી પણ આ તો કદાચ તમે વિચાર્યું એમ તો ધારો કે તમે એવું વિચારીને આવ્યો કે સાહેબ મને સો આપશે ને અહીંયા આવો અને મને સકનમાં ફાયદો થયો અને મેં તમને કીધું કે લો આ સો રૂપિયા રાખો તો મતલબ કે તમારું આઈડિયા તમારો જે વિચાર હતો એ સો ટકા સાચો મળ્યો રેડી પણ કદાચ રૂપિયો ન આપ્યો હતો ઓકે તો શું થાય જીરો ટકા કે હું સો રૂપિયાની ધારણા રાખીને ગયો પણ એક રૂપિયો મળ્યો નહીં એનાથી ઉલટું કદાચ તમને બસો રૂપિયા આપું તો સોની નોટ ના હોય મેં કીધું લ્યો બસો રાખો તો તમારી કેપેસિટી મતલબ કે તમે ધાર્યા હતા શો અને બસો મળ્યા તો વધારાના કેટલા મળ્યા સો એ સો મળ્યા તો ટકા કેટલા થયા તો કે તમને સો ટકા વધારે મળ્યા પણ એની જગ્યાએ કદાચ મેં બે હજારની નોટ આપી હોત તો તમે હતા કેટલા તો કે સો અને આપ્યા કેટલા તો કે બે હજાર તો સો સો જતા રહ્યા તમારો જવાબ આવ્યો બે હજાર ટકા કદાચ મેં તમને વીસ હજાર આપ્યા તો ખાલી બોલવાનું છે ને હું વાંધો ભલે ને થાય અને તમારે ક્યાં વાંધો છે કે બેંકમાં થોડું જમા કરવા જાવું છે ખ્યાલ પડે છે પેલા તો ટકા અપેક્ષાથી વધારે પરિણામ મળતું હોય તો કે ત્યારે સો થી પણ ઉપરાંત જતા હોય છે રેડી એટલે એવું મગજમાં ક્યારેય નહીં રાખવાનું કે ટકા ખાલી સો સુધી જ હોય ટકા સો થી ઉપર પણ જાય પણ એમાં નિશ્ચિતતા હોવી જોઈએ રેડી એટલે આઠ હજાર ટકા આવ્યા છે એટલે એવું ના કહેતા સાહેબ આજે કંઈ પી બી નથી ગયા ને કેમ તો હું પાણી સિવાય ક્યાંય પીતો નથી એવી ચિંતા ક્યારે કરવી નહીં ચલો તો મારો કોન્સેપ્ટ ક્લિયર થયો તમારો કોન્સેપ્ટ ચાલુ થાય ફટાફટ તમને દાખલા આપું છું ઓકે ઘણી નાખો જોઈએ ત્રણ દાખલા આપું છું વિડિયો પોઝ કર દો ઘડી ઘડી કેવું ના પડે ક્વિક ટેસ્ટ આવે એટલે વિડીયો પોઝ કરી અને જવાબ લખવાનું ચાલુ કરી દેવાનું જવાબ પડે પછી જ વિડીયો ચાલુ કરવાનું તો પહેલો દાખલો છે બે પોઈન્ટ સોળ બરાબર કેટલા ટકા થયા તો સિમ્પલ છે પેલા છેદ ઉડા દઈએ

ત્રીજું આપ્યું છે ચારસો એસી ના કેટલા ટકા બરાબર બસો ચાલીસ થાય આ ચારસો ના એટલે ગુણ્યા કેટલા ટકા ટકા દૂર થાય એટલે છેદમાં આવે સો બરાબર બસો ને ચાલીસ જ્યાંથી છેદ ઉડે ત્યાંથી ઉડાડી દેવાનું અહીંથી એક એક ઝીરો જતા રહ્યા આ અડતાલીસ છે એ નીચે જાય અને આ દસ છે એ ઉપર જાય ભાગાકારમાંથી ગુણાકાર ગુણાકારમાંથી ભાગાકાર ચોવીસ દુ અડતાલીસ અને બે પંચા દસ

તો આગળ આવો આપણે હવે અલગ રીત શીખીએ કંઈક થોડીક એક્સ્ટ્રા કે જે પરીક્ષામાં તમને ડાયરેક્ટ જોવા મળે હે ને કે આ શિક્ષકનો પગાર છે આચાર્ય કરતાં આટલા ટકા ઓછો છે તો આચાર્યનો પગાર શિક્ષક કરતાં કેટલા ટકા વધુ હોય આવું તમે પેપરમાં જોયું હશે કદાચ આવડતું હશે ઘણા નહીં આવડતું હોય આવડતું હોય એને મજા આવશે નહીં આવડતું હોય એને તો જબર મજા આવશે આવો ગયા કા આ સાચું પડ્યું હોય તો હં બાકીના વિડીયો આ પાછો જુઓ આ સાચું કરો પછી આવો તો એક બીજી રીત તરફ આપણે આગળ જઈએ ઘણી વખત એ પરીક્ષામાં એવા પ્રશ્ન પૂછાય કે ભાઈ આચાર્યનો પગાર શિક્ષકો કરતાં પચીસ ટકા વધારે છે તો શિક્ષકોનો પગાર આચાર્ય કરતાં કેટલો ઓછો કહેવાય તો લોકો આને કોમન સેન્સનો ક્વેશ્ચન સમજે કે આમાં શું પૂછ્યું કે પચીસ ટકા વધારે છે તો ઓલા પચીસ ટકા ઓછા છે જે ઠોક હે ને એટલે ઓલાએ ઠોકે લે તું કે પોઈન્ટ પછી લઈને જાય ખ્યાલ પડે એટલે એવું ન થાય એટલે આપણે શીખી લઈએ શું કહેવા માગે છે કે એક્સને વાય કરતાં

કે અહીંયા પ્લસે છે ને માઇનસે છે તો આ બે માંથી શું મૂકવું તો એ બે માંથી શું મૂકવું ઓકે એના માટે તમારે રકમમાં જોવાનું સૂત્ર કોમન છે ઓકે કેટલા ટકા વધારે ઓછું મળે એના માટે તો કે ટકા એટલે કે આર છેદમાં સો ઓર માઇનસ આર ગુણ્યા સો આર એટલે ટકા કોઈ ન ખબર પડતી હોય આરમાં એટલે ટકા છે પછી યાદ શું રાખવાનું કે જ્યારે રકમમાં છેલ્લે ઓછી ઓછા ઓછું એવું આપ્યું હોય ત્યારે સૂત્રમાં ઓકે નીચે ધન એટલે કે પ્લસની નિશાની મૂકવી અંદર રકમમાં ઓછું પૂછ્યું હોય ખરેખર ઓછું એટલે માઇનસ થાય પણ અહીંયા નીચે છે ને નીચે અસર ઉલટી આવે ઓકે એટલે અહીંયા નિશાની ઉલટી મૂકવાની કે ઓછું પૂછે તો પ્લસ મૂકવાનું તમને રકમ એવું પૂછે કેટલું વધારે હશે હવે ખરેખર વધારે એટલે પ્લસ થાય પણ અહીંયા નીચે છે એટલે આપણે તે શું મૂકવાનું માઇનસ અસર એનાથી ઉલટી આવે કેવી રીતે તો કે હું આવું કરું કે બે ના ભાગ્યા બે તો બે ભાગ્યા બે એટલે જવાબ કેટલો આવ્યો એક હવે હું આવું કરું બેના છેદમાં ચાર એટલે છેદ વધાર્યા તો બે દુ ચાર એટલે કે એકના છેદમાં બે એટલે કે જવાબ થઈ ગયો ઝીરો પોઈન્ટ પાંચ હું અહીંયા આવું લખું બેની નીચે એક બેની નીચે એક એટલે જવાબ કેટલો આવ્યો બે તો જો બે કરતાં મેં છેદ વધાર્યા જવાબ ઓછો આવ્યો બે કરતાં મેં છેદ ઘટાડ્યા જવાબ વધારે આવ્યો એટલે છેદમાં અસર હંમેશા ઉલટી આવે ઊથમી અસર આવે ઊંધી અસર આવે તો એના માટે શું યાદ રાખવાનું કે જો ઓછું પૂછે તો આપણે સૂત્રમાં પ્લસ લખવું અને વધારે પૂછે તો આપણે સૂત્રમાં શું મૂકવાનું માઇનસ આટલું મગજમાં બેસશે આટલું ખાલી યાદ રાખવાનું છે સૂત્ર કોમન છે આર ના છેદમાં સો પ્લસ ઓર માઇનસ આર ગુણ્યા સો હવે પ્લસ મૂકવું કે માઇનસ એ રકમમાં જોવાનું કે રકમમાં તમને શું પૂછ્યું છે રકમ એવું પૂછ્યું કે કેટલું વધારે મળે તો વધારે પૂછ્યું હોય તો તમારું સૂત્ર માઇનસ મૂકવું તમને એવું પૂછે કેટલું ઓછું છે તમને ઓછું પૂછ્યું હોય તો તમારું સૂત્રમાં પ્લસ મૂકવાનું જે પૂછે એનાથી ઉલટી અસર મૂકવાની આમ તો ખરેખર વધારે એટલે પ્લસ થાય ઓછું એટલે માઇનસ થાય પણ આ છેદમાં છે છેદમાં છે એટલે આપણે ઊલટું રાખવું દાખલા ગણીએ બે ત્રણ એટલે એકદમ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય બહુ શાંતિથી એક એક દાખલો હમજી હમજીને ગણવાનું છે ખાલી મગજમાં મેથડ ક્રેક કરવાની છે અલગ અલગ રીતના દાખલા પેમ્પલેટમાં આપ્યા છે મેં બધાની રકમ અલગ જ રાખી છે અહીંયા દાખલા અલગ શીખવાડીશ પેમ્પલેટમાં અલગ હશે પણ કોન્સેપ્ટ બે નો સેમ હશે ખાલી તમારે જાતે છેદ ઉડાડવા પડશે પેમ્પલેટ માં એટલે અલગ રાખ્યા છે કે તમે અંદર જોઈ લેશો તો તમને ખબર પડી જશે કે અહીંયા હું એક એક દાખલો કરાવું છું જયારે રકમમાં ઓકે છેલ્લે વધારે ઓછું આપ્યું હોય વધારે અથવા તો વધારો આપ્યું હોય ત્યારે સૂત્રમાં શું મૂકવાનું ઋણ ઓછું કીધું હોય તો પ્લસ મૂકવું વધારે કીધું હોય તો માઈનસ મૂકવું કેવી રીતે જોઈએ દાખલો જો આચાર્યની આવક શિક્ષક કરતા પચીસ ટકા વધુ છે જો આચાર્યની આવક શિક્ષક કરતા પચીસ ટકા વધુ છે આ તમને પૂછ્યું કે કીધું આ કોમન સેન્સ નો પ્રશ્ન આ આચાર્યની આવક શિક્ષક કરતાં પચીસ ટકા વધુ છે એ તમને રકમમાં કીધું કે તમને પ્રશ્ન પૂછો છે એ તો ખબર પડે ને શું કહેવાય કીધું કહેવાય કે પૂછ્યું કહેવાય સમજાય છે કીધું કહેવાય કે ભાઈ આચાર્યની આવક શિક્ષક કરતાં પચીસ ટકા વધુ છે તો આપણને એ લોકોએ કીધું છે

ઓછી છે એટલે પૂછ્યું શું ઓછી તો સૂત્રમાં શું મૂકવાનું પ્લસ આ પોઈન્ટ પકડવાનો છે ખબર પડે છે કે અમુક ડા પણ કરે 25% વધુ છે વધુ છે તો કાકા એ તો આપ્યું છે તન પૂછ્યું નથી તને હેઠું પૂછ્યું છે સમજાય છે એટલે જે પૂછે એના ઉપર ગોળ ગોળમીંડું કરવું ન્યા હડી કરવી નહીં ઓકે અહીંયા ઓછી એવું પૂછ્યું છે એટલે તમારા મગજમાં તરત ક્લિયર થાય કે ઓછી પૂછ્યું સૂત્ર પ્લસ મૂકવાનું એટલે આવું સૂત્ર લખીએ કે આર ના છેદમાં સો પ્લસ ઓર માઇનસ માંથી શું મૂકવાનું પ્લસ ગુણ્યા જોડે આર ગુણ્યા સો થઈ ગયું આટલું ખાલી મગજમાં રાખવાનું હવે જો આ આર છેદમાં સો પ્લસ ઓર માઇનસ આર ગુણ્યા સો ખાલી તમારે આટલું જ નક્કી કરવાનું છે કે અહીંયા હું પ્લસ મૂકવું કે માઇનસ તો કે જો અહીંયા ઓછી પૂછે તો પ્લસ મૂકવું અહીંયા વધુ પૂછે તો માઇનસ મૂકવું બાકી તમારે ઘરેથી કાંઈ લઈ જ નથી જવાનું આર એટલે ટકા ટકા તમને રકમ આપ્યા છે આર ની જગ્યાએ પચીસ લખો આ પચીસ લખ્યા સો ની જગ્યા એમને એમ સો વત્તાની જગ્યાએ વત્તા આર પાછા પચીસ તો કે ગુણ્યા સો તો કે આ ગુણ્યા સો આટલું તો ખબર પડે ને ભાઈ

પચીસ પંચા એકસો જવાબ કે ભાઈ શિક્ષકનો પગાર આચાર્ય કરતાં કેટલા ટકા તો કે વીસ ટકા ઓછો છે ખબર છે શિક્ષકનો આવક આચાર્ય કરતાં કેટલા ટકા ઓછી છે વીસ ટકા ઓછી છે કોન્સેપ્ટ ક્લિયર થાય છે સૂત્ર બહુ સિમ્પલ છે સૂત્ર શું છે તો કે ભાઈ પેલા આર લખવાનું નીચે તો કે સો સો ની સાથે પ્લસ ઓર માઇનસ આર ગુણ્યા સો પછી તો કે પછી જો રકમમાં ઓછું પૂછ્યું હોય તો અહીંયા પ્લસ મૂકવું રકમ માં વધુ પૂછ્યું હોય તો માઇનસ મૂકવું આટલું જ નક્કી આપણે જાતે કરવાનું છે બાકી રકમ માં છેદું લડવાના છે એના સિવાય નથી કાંઈ નહીં હે તો કે આટલા આવડી જાય તો ઘણા હે આવડશે હે હજી બીજા દાખલા ગણાવજો

એટલે સૂત્ર તો આપણને આવડે છે આર છેદમાં સો પ્લસ ઓર માઇનસ માંથી શું મૂકીશું માઇનસ કેમ તો કે ત્યાં વધુ કીધું છે તો અહીંયા માઈનસ મૂકવાનું આ આર ગુણ્યા રેડી હવે તો કે હવે લખો શું તો કે આર એટલે વીસ તો કે આ વીસ નીચે સો સો માઇનસ વીસ ગુણ્યા સો આ થઈ ગયું પછી તો કે ઉપર વીસ નીચે સો માઇનસ વીસ સો માંથી વીસ ગયા એટલે એસી ગુણ્યા સો વીસ ચોક એસી અને પચીસ ચોકસો એટલે તમારો જવાબ થઈ ગયો પચીસ ટકા રેવડી ખબર પડે હે પાકે પાય વધુ કીધું હોય તો માઇનસ મૂકો ઓછું કીધું હોય તો પ્લસ મૂકો બાકી ટકા આપણે ઘરની વાત છે એ વીસ લખે પચીસ લખે એને કે ને મજા આવે એ લખ ખાલી તમારે અહીંયા ભૂલ કરવાની નહીં વધુ કીધું હોય તો અહીંયા માઇનસ મૂકો ત્યાં ઓછું કીધું હોય તો અહીંયા પ્લસ મૂકો રેડે હજી આગળ જઈએ આપણે કે દાખલા દુકાળ છે જો રામને લક્ષ્મણ કરતા દસ ટકા વધુ મળે મોટા ભાઈ છે વધુ મળવું જોઈએ રામને લક્ષ્મણ કરતા દસ ટકા વધુ મળે તો લક્ષ્મણ ને રામ કરતા કેટલા ઓછા મળે આ તો કે કોમન સેન્સ નો પ્રશ્ન છે દસ ટકા જ આવે ન આવે ડો એમાં એમાં તો બેઠા છો કોમન સેન્સ નથી મેથડ છે મેથડ શું કરવાનું તો કે કેટલા ટકા ઓછા મળે ઓછા પૂછા સૂત્ર શું મૂકવાનું પ્લસ પછી જો હું તમને આ સમજાવું છું તમે સમજી જાઓ પછી આ ઘૂઘરું આમને આમ કરકર નહીં કરવાનું પછી થોડીક એમાં સ્માર્ટનેસ નાખવાની કે ઓછા કીધા છે ઉપર આર આર એટલે કેટલા તો કે દસ નીચે તો કે ઓછા કીધા છે એટલે પ્લસ આવે સો વત્તા દસ સો વત્તા દસ એટલે એકસો દસ ગુણ્યા સો આવું મનમાં સમજી લેવાનું ડિજિટલ ફોર્મમાં હવે હું આવ્યું તો કે મેડું મેડું જતું રહ્યું સોના છેદમાં અગિયાર સોના છેદમાં અગિયાર એટલે અગિયાર ગુણ્યા નવ અગિયાર નવા નવાણું એક વધાર બાકી ભાગે તમને પરીક્ષામાં આર્યો ઓપ્શન આપ્યો હશે કે ભાઈ રામને દસ ટકા વધુ મળે તો લક્ષ્મણને કેટલા ટકા ઓછા મળે તો લક્ષ્મણ ને નવ પૂર્ણાંક એક ટકા ઓછા મળે

ખબર પડે છે રીતના માર્ગ નથી લેવાના જવાબના માર્ક્સ લેવાના છે એટલે ડાયરેક જવાબ આવે એવી પ્રોસેસ કરવાની હા સમજવા માટે શાંતિથી એક બે ત્રણ ચાર વખત લખો પણ સમજાઈ જાય પછી મગજથી સમજવાનું ડાયરેક્ટ ભલે વાર લાગે બે ચાર દાખલામાં વાર લાગશે પછી સ્પીડ એમ જ આવશે પ્રયત્ન કરશું તો સ્પીડ આવશે પહેલાં દાડે સાયકલ લઈને જ્યારે શીખવા સાયકલ જિંદગીમાં પહેલી વાર ચલાવવાનું શીખ્યા હતા તો પહેલાં દાડા લઈને નીકળી જતા હે ને સોલાઈ સોલાઈને થાકી ગયા તાણે માન માન મેળાવ્યો છે હવે અત્યારે કોઈક સાયકલ જઈ તો

હા વાંધો નહીં ઓકે પ્રશ્નમાં જોવાનું વીસ ટકા વધુ કમાય છે આપ્યું છે મહેશ કેટલા ટકા ઓછા કમાય છે પ્રશ્ન શું પૂછ્યું છે ઓછું તો સૂત્રમ શું મૂકવાનું પ્લસ આ આ મગજમાં બેહી ગયું તો હવે સૂત્ર લખવાની જરૂર નથી મગજમાં છે જ તે આર એટલે વીસ તો કે વીસ ઓકે અહીંયા ઓછા પૂછ્યું છે તો નીચે શું મૂકવાનું પ્લસ એટલે માં વીસ ઉમેરો એકસો ને વીસ ગુણ્યા સો આટલું ડાયરેક્ટ લખાય કે નહીં લખાય તો રેડી જો મેડું મેડું જતું રહ્યું બે ચંક બાર ત્રણ દૂ છ પચાસ દુ સો આવું ભાગ્યા તરી તો તો કે કે કેટલા પૂર્ણાંક ટકા આવો આપણો જવાબ થાય જો આવું મિશ્ર પૂર્ણાંકમાં ના આપવું હોય તો એક ના છેદમાં ત્રણ હોય ને એક ના છેદ માં ત્રણ તો જીરો પોઈન્ટ તેત્રીસ કહેવાય એકની જગ્યાએ બે પોઈન્ટ ત્રણ હોય તો આ પોઈન્ટ તેત્રીસ ના ડબલ

એ હવે આવશે આગળના દાખલા ચલો હેડો તો શું કહે છે કહેવાનું શું હોય પછી બધું મારે જ કહેવાનું હોય લો હેડો ફટાફટ રામની આવક શ્યામ કરતાં વીસ ટકા ઓછી છે તો શ્યામની આવક રામ કરતાં કેટલા ટકા વધારે કહેવાય વિડીયાનો જવાબ લાવો ફટાફટ ક્યુટી ક્વિક ટેસ્ટ જવાબ આવે એટલે પાછા આવો ત્યાં સુધી વિડીયો પોઝ કરો તો સિમ્પલ છે કે રામની આવક શ્યામ કરતાં વીસ ટકા ઓછી છે તો શ્યામની આવક રામ કરતાં કેટલા ટકા વધારે છે વધારે પૂછ્યું એટલે ખબર પડી જાય સૂત્ર માઇનસ મૂકવાનું છે એટલે ઉપર વીસ નીચે સો માઇનસ વીસ એટલે કેટલા થઈ ગયા તો કે એસી ગુણ્યા સો વીસ ચોક એસી પચીસ ચોક સો એટલે તમારો જવાબ થઈ ગયો પચીસ ટકા રેડી જવા દો આવશે ઓકે શરૂઆત કરી છે પહેલા હજી આગળ ઘણી બધી રીતો શીખવાની છે જેમ જેમ તમે શીખતા જશો સમજતા જશો એમ અંદરથી થી મોજ કેમ કે ફુવારા નીકળતા જશે વાહ વાહ કે જવા દો જવાથી નહીં આવે આવો આગળ ફટાફટ હાચું પડ્યું હોત નક વિડીયો પાછો જુઓ રેડી જલ્દી આવજો રાહ જોઉં છું મેથડ અલગ ફોર્મમાં આપણે આની આની જે જોયું કે એકની આવક આવક બીજા કરતાં વધારે છે છે તો બીજાની ઓછી હવે એ આ સેમ વસ્તુ જગ્યાએ ખર્ચામાં થાય ઘણી વખતે એવું થાય તમને કે ભાઈ પેટ્રોલના ભાવમાં દસ ટકાનો વધારો થયો દસ ટકાનો વધારો થયો એનો મતલબ શું કે આપણે દર મહિને પાંચસો પેટ્રોલ પુરાવતા હતા હવે ભાવ વધી ગયો તો દર વખતે પાંચસોમાં જેટલું આવતું હતું હવે એના કરતાં ઓછું આવશે ઓછું આવશે એનો મતલબ કે આપણે જે બાઇક કે ગાડી ફેરવીએ છીએ એ હવે ઓછું કરવું પડશે તો એ કેટલું ઓછું કરવું પડે એની ગણતરી આપણે આમાં કરવાની છે સેમ સૂત્ર ના છેદમાં સો પ્લસ ઓર માઈને સાર ગુણિયા સો વધારે કહે તો ઓછું મૂકવાનું ઓછું કહે તો વધારે મૂકવાનું ખાલી પેલું પગારવાળું હતું આ વસ્તુવાળું છે પેટ્રોલ છે દૂધ છે ખાંડ છે ઘી છે ચણા છે મમરા છે મગ છે ચણો મમરો ને બધું આવે ચલો તો જો કોઈ વસ્તુના ભાવમાં એકસ ટકાનો વધારો કે ઘટાડો થાય તો વપરાશમાં કેટલા ટકા ઘટાડો કે વધારો કરવાથી ખર્ચ વધે નહીં આવું જયારે પરીક્ષામાં પૂછાય ત્યારે સૂત્ર આપણે આનું આજ વાપરવાનું છે આર લખીએ છીએ પેમ્પલેટમાં એક્સ લખ્યું હોય તો ગભરાવા નહીં એક્સ એટલે આર રેડી ટકા કેટલા ટકા વધારો થયો અને સામે કેટલા ટકા ઘટાડો કરવો પડશે કેટલા ટકા ઘટાડો થયો તો સામે કેટલા ટકા વધારો કરવો પડશે આ વ્યસ્ત પ્રમાણ કહેવાય ઉલટી અસર આવે વધારે કીધું હોય તો માઇનસ અને ઓછું કીધું હોય તો પ્લસ મૂકવું જોઈએ દાખલા એટલે વધારે ક્લિયર થાય જ્યારે રકમમાં છેલ્લે ઘટાડો આપ્યો ત્યારે સૂત્રમાં ધનની નિશાની મૂકવી અને જ્યારે રકમમાં વધારો આપ્યો ત્યારે માઈનસની એટલે કે ઋણની નિશાની મૂકવી આ આપણી રીત ત્રણ થઈ રેડી બે રીતો ભણી ગયા હવે ત્રીજી રીતમાં આપણે આગળ ઝંપલાવીએ છીએ આવો છો ને તમે મારા ભેગા છો ને પાકું હું એકલો નથી જાતો ને તો વાંધો નહીં ઘીના ભાવમાં પચીસ ટકાનો વધારો થતા વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવાથી ખર્ચ વધશે નહીં ઘીના ભાવમાં પચીસ ટકાનો વધારો થતા હોય તો સૂત્રમાં શું મૂકવાનું પ્લસ સૂત્ર તમને આવડે છે આર છેદમાં સો વત્તા આર ગુણ્યા સો ખબર પડે છે પેલા ખાલી આ એક જ મહત્વનું છે અહીંયા પ્લસ મૂકવું કે માઇનસ અહીંયા ઘટાડો કીધો છે તો આપણે શું મૂકવાનું પ્લસ બાકી તમને રકમ માં કિંમત મૂકતા આવડે છે આ પચીસ સો વત્તા પચીસ ગુણ્યા સો સો વત્તા પચીસ એટલે એકસો પચીસ પચીસ પંચા એકસો પચીસ વીસ પંચા સો એટલે તમારો જવાબ થઈ ગયો વીસ ટકા રેડી તો જો ઘીના ભાવમાં પચીસ ટકા વધે તો આપણે વીસ ટકા વપરાશ ઓછો કરી દેવાનો મતલબ કે મહિનામાં પાંચ વખત લાડવા બનાવતા હતા તો હવે ચાર વખત જ બનાવવાના એટલે બજેટ મેન્ટેન થાય રેડી આનાથી ઉલટું સસ્તું થાય તો એક વખત વધારે દેવાના ખાવું પડે ચલો પછી શું કહે છે કે જો એક ફિલ્મની ટિકિટમાં વીસ ટકા ઘટાડવામાં આવે તો દર્શકોની સંખ્યામાં કેટલા ટકા વધારો થતા આવક જળવાઈ રહે હવે સીધી વસ્તુ છે ટિકિટમાં વીસ ટકા ઘટાડ્યા વીસ ટકા ઘટાડ્યા મતલબ કે તો શું કરવાનું તો કે દર્શકો વધારે આવવા જોઈએ તો ફાયદો થાય તો પ્રશ્ન પૂછ્યો છે શું તો કે અહિયાં એવું કીધું છે કે વીસ ટકા ઘટાડવામાં આવે ટિકિટમાં એ આપણને આપ્યું છે તો દર્શકોની સંખ્યા કેટલા ટકા વધારવા જોઈએ વધારો એટલે ખરેખર પ્લસ થાય પણ આપણે શું મૂકવાનું ક્લિયર આટલું તો હવે તમને આવડે છે આર એટલે વીસ નીચે સો માઇનસ વીસ સો માંથી વીસ જાય તો એસી ગુણ્યા સો વીસ ચોક એસી થાય પચીસ ચોક સો તો તમારો જવાબ કેટલા ટકા થઈ ગયો પચીસ ટકા ખબર પડે છે પેલા ખબર પડે છે ઓકે આરના છેદમાં સો પ્લસ ઓર માઇનસ આર ગુણ્યા સો જો તમને વધારે એવું પૂછ્યું હોય તો સૂત્રમાં માઇનસ મૂકો ઓછું એવું પૂછ્યું હોય તો સૂત્રમાં પ્લસ મૂકો દર વખતે સૂત્ર લખવાની જરૂર નથી અહીંયા સેવ કરવાનું ક્યાં સેવ કરવાનું અહીંયા રેડી અહીંયા ડિજિટલ ફોર્મમાં ડાયરેક્ટ જતું રહેવાનું હજી આગળ દાખલો જોઈએ કે જો દૂધના ભાવમાં દસ ટકાનો ઘટાડો થાય દૂધના ભાવમાં દસ ટકા ઘટાડો થાય આ આપણને આપ્યું તો વપરાશમાં કેટલા ટકા વધારો કરવાનો ઓકે આપણને શું પૂછ્યું છે વધારો વધારો એટલે પ્લસ થાય પણ આપણે સૂત્ર શું મૂકવાનું માઇનસ ઓકે સૂત્ર આવડે છે આર તો કે દસ નીચે સો માઇનસ આર સો માઇનસ આર એટલે સો માંથી દસ ગયા તો કે નેવું ગુણ્યા સો આવું થાય ચલો જીરો જીરો જતા રહ્યા સો ભાગ્યા નવ સો ભાગ્યા નવ તો કે ભાઈ અગિયાર નવા નવાણું થાય વૈધા એક એટલે અગિયાર પૂર્ણાંક એક પોઈન્ટ નવ આ ટકા અથવા તો તમે આને આવું લખી શકો અગિયાર પોઈન્ટ અગિયાર અગિયાર ટકા જે અનુકૂળ આવે પરીક્ષામાં જે ઓપ્શન આવ્યો હોય એ પ્રમાણે આપણે જવું પણ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયું ને પેલા સૂત્ર સાવ સહેલું છે કે નહીં શું હતું સૂત્ર આરના છેદમાં સો પ્લસ ઓર માઇનસ આર ગુણ્યા સો વધારે કે તો માઇનસ મૂકવું ઓછું કે તો પ્લસ મૂકવું પછી પગાર હોય તો એ ભલે અને માલ સામાન કંઈ હોય તો એ ભલે ચલો તો હજી આગળ જોઈએ જો ખાંડના ભાવમાં ત્રીસ ટકાનો વધારો થતા વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવાથી ખર્ચ વધશે નહીં ખાંડના ભાવમાં વધારો આ કીધું છે કેટલા ટકા ઘટાડો કરવો એ આપણને પૂછ્યું છે ઘટાડો એટલે શું થાય માઇનસ તો સૂત્રમાં શું મૂકીશું પ્લસ એટલે ટકા તો કે ભાઈ ત્રીસ નીચે સો વત્તા ત્રીસ એટલે એકસો ને ત્રીસ ગુણ્યા ક્યારેક દાખલા સ્મૂથલી જાય ક્યારેક છેદ ઉડાડવામાં તકલીફ પડે પણ એક કોક ભાગ્યે દાખલો હોય એનો મતલબ એવું નહીં કે બધા આવા જ હશે પણ એકાદુ આવે તો એને સમજાવી દેવાનું આ એક જીરો જીરો જતા રહ્યા સો ગુણ્યા ત્રણ એટલે ત્રણસો ભાગ્યા તેર જો આ શુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ તો કે અશુદ્ધ છે ને વિષમ અંશ મોટો છે છેદ નાનો છે તો આનો મિશ્ર અપૂર્ણાંક બને આ તેર એમના એમ થઈ ગયા હવે તેર દુ છવ્વીસ એટલે બસો ને તમારો જવાબ આવો થાય ત્રેવીસ પૂર્ણાંક અગિયાર ઓપોન હોય તો તમે આવું કરી શકો આ ત્રણસો ભાગ્યા તો કે તેર છવ્વીસ વૈધા ચાર ઉપરથી જીરો તેર દુ છવીસ સત્યાવીસ ઓગણચાલીસ ઓગણચાલીસ ઓગણ ચાર ઉપર આવ્યા જીરો તેર તરીકે ઓગણચાલીસ ચાલીસ માંથી ઓગણ ગયા એક વૈધા એટલે જો આ તેર નીચે હતા એમના એમ ઉપર ભાગમાં ત્રેવીસ આવ્યા એ અહીંયા અને નીચે શેષ વધી એ ઉપર તમે આવું કરો ત્રેવીસ ગુણ્યા તેર તો કે તેર તરી ઓગણ નવ વધી પડી ત્રણ તેર દુ છવસ સત્યાવી અગણત્રીસ થઈ ગયા બસો નવાણું એક આ બે નો ગુણાકાર ઉપરની સંખ્યા મળી જાય નીચેનું એમ તો આવું ક્યારેક દાખલો આવે તો ગભરાવટ નહીં આ ભાગાકાર કર્યો ભાગાકાર મેં તમને શીખવાડ્યા જ છે પણ એના માટે તમને ઘડિયા આવડતા હોવા જોઈએ જો તેર નો ઘડિયો ના આવડતો હોય તો પોલિયો થઈ જાય તો કે પોલિયો જબર થાય છે ભારત માન માન પોલિયો મુક્ત છે તો હવે એવું લાગે છે તમે પાછું લાવો છો ખાલી મજાક પોલિયો મતલબ કે નો આવડ્યું એમ ચલો તો જો આયુ ના આવડ્યું ખબર પડી જશે જવાબ સાચો આવશે તો આવડી ગયું ન કે પોલિયો ધારો કે સફરજનના ભાવમાં પચીસ ટકા વધારો થાય છે તો વપરાશમાં કેટલા ટકા નો ઘટાડો કરતા ખર્ચ અગાઉના જેટલો જ રહેશે સિમ્પલ પ્રશ્ન છે પચીસ ટકાનો વધારો આપ્યો છે તો કેટલો ઘટાડો એવો પૂછ્યું છે ઘટાડો પૂછ્યું છે એટલે ઘટાડો એટલે માઇનસ પણ સૂત્રમાં શું મૂકવાનું પ્લસ એટલે ઉપર આવશે પચીસ નીચે સો વત્તા પચીસ એટલે એકસો ગુણ્યા સો 25 પંચા એકસો પચીસ અને વીસ પંચા 100 એટલે તમારો જવાબ થઈ જશે આવી ગયો હોય તો તમારો કોન્સેપ્ટ ક્લિયર થયો આપણે આગળ જઈએ નવી રીત શીખીએ પણ જો ના આવ્યો હોય તો વિડીયો ફરી જુઓ બહુ શાંત જીતે સમજો કે તમે ભૂલ શું કરો છો કે ભૂલ ખબર પડી જશે ઓકે સોલ્યુશન થઈ જશે જવાબ સાચો પડશે તો આપણે પાછી નવી રીત ભણીશું જો ઘણા મિત્રોને એવું હોય કે એમને કદાચ એવું લાગતું હોય કે મને નહીં આવડે ઓકે એક વખત પણ ના આવડે તો બે વખત ત્રણ વખત તમારે સમય આપવો પડે હું તમને પ્રેક્ટિકલી એક્ઝામ્પલ સેટ કરીને બતાવું ધારો કે તમારું કોઈ તમે સ્ત્રી હો કે પુરુષ હોય તમારું સગું નક્કી કરવાનું છે ક્યાંક બારો બારથી વાત થઈ કે ભાઈ અહીંયા આપણે જોવા જવાનું છે ફર્સ્ટ ટાઈમ જીવનમાં તમે જોવા જાઓ છો તમે ત્યાં ગયા વાતચીતની પરિવારે છૂટછાટ આપી તમે વાતચીત કરી ખાલી એક જોક્સ કહી દો હું વચ્ચે યાદ આવી ગયું ઘણી વખતે છોકરી જોવા જાય ને તો ઓલા પૂછે કે તમે કેટલા ભાઈ બહેન તો કે બેન અમે બે એટલે તું બેન બનાવાયો હે એટલે આ ધ્યાન રાખવું જોક્સ હતો ચલો તો આ તમે પહેલી વખત જોવા જાઓ તમે વાતચીત કરી તો તમને નામ પૂછ્યું કેટલું ભણેલા છો એવું પૂછ્યું એમને તમારું નામ પૂછ્યું કેટલું ભણેલા છો તમે શોખ પૂછો એકબીજાના શું હોબી છે શું કરવું ગમે છે પછી છૂટા પડ્યા ધીમે રહીને બે પાંચ દિવસે ફાઇનલાઇઝ થયું અને નક્કી થયું ચલો સગુ ફિક્સ કરીએ એકબીજાના ફોન નંબર લીધા વાતચીત ચાલુ કરી ઘરની પરિવારની છૂટછાટ હોય ફરવાનું ચાલુ કર્યું વાંઢા હોય એટલે બિચારા અરમાન તો હોય સીધી વસ્તુ છે કે ફરવા જઈએ ઓકે તો ફરવા ગયા હવે બે ચાર મહિનાના અંતે કોઈ તમને પૂછે કે ભાઈ તમારા ફેન્સ જે બી હોય લેડીઝ કે જે બી હોય ઓકે એને શું ગમે છે તો તમે લગભગ આખો નિબંધ લખો પણ એ જ વસ્તુ તમને ત્રણ મહિના પહેલા પૂછી વાત ખ્યાલ પડે છે કહેવાનું ટાર્ગેટ શું છે હવે કોન્સેપ્ટ સમજો કે જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ એમને મળ્યા ત્યારે એમનું નામ જાણ્યું ધીમે રહીને તમે એમના મોબાઈલ નંબર લીધો વાતચીત ચાલુ કરી ઓકે એમને દિવસની શું ક્રિયા કરે છે એના ઉપરથી તમને એના શોખ ખબર પડવા માંડી એને કયા ગીતો ગમે છે એ ખબર પડવા માંડી એ જ વસ્તુ આમાં છે તમારી ગર્લફ્રેન્ડ એટલે ગણિત રેડી ઓકે તમે પહેલાં ટચમાં આવ્યા છો મેં મુલાકાત કરાવી બેની હવે આગળની પ્રોસેસ તમારે બે સમજી લેવાની છે ખ્યાલ પડે છે તમે પહેલાં સાવ શાંતિથી ઓકે એક ટોપિક ભણ્યા બીજા દિવસે બીજો હવે ધીમે ધીમે તમને ખબર પડતી જાય છે કે ઓકે પચીસ ચોકસો થાય વીસ પંચાસો થાય આ રૂટિન થઈ ગયું ખ્યાલ પડે છે ઓકે એટલે આ જિંદગી ભાઈ આવું જ છે પહેલાં એવું લાગે કે તકલીફવાળું છે તો પછી ધીમે ધીમે મજા આવે હા પછી લગ્નથી ઘણા કંટાળી જાય છે પણ આ ગણિત તમને જિંદગીમાં કોઈ દી કંટાળો આપશે નહીં એ મારી ખાતરીની ગેરંટી એકવાર શીખી ગયા ઓકે એટલે આખી જિંદગી તમને મોજ કરાવી છે ઓલામાં એવું કહેવાય કે એકવાર આવી ગયા તો પછી ગળે બાંધી લીધું ઓકે પટો એના જેવું થયું એ પરણી ગયા એ સમજી ગયા હે વાંઢા હશે એ બિચારા વિમર્શમાં હશે કેવા શું માગે છે એટલે ઓલી કહેવત છે કે પરણવું ને એ બે હાથમાં લાડવા બરાબર છે ખાઈએ તો પસ્તાય ન ખાય તો પસ્તાય ઓકે ટેસ્ટ તો કરજો જોઈએ હેડી આવો આગળ ચલો તો અલગ અલગ રીતો શીખતા શીખતા આપણે પ્રગતિના પંથે સફળતા તરફ કદમોનું પેલું કે ને છે કદમ મિલા કે ચલો તો એક એક રીત કરતા જઈએ છીએ જેથી કરીને ગમે રીતનો દાખલો પૂછાય તો આપણે પાડી દઈએ ઓકે આપણે દાખલાને પાડી દઈએ ઓકે તો પરીક્ષામાં આપણે બીજા બધા છોકરાને પાડી દઈએ બધા છોકરા પડી જાય તો આપણે એક ઊભા રહીએ ઓકે મેરિટમાં આવી જઈએ હાથમાં નોકરી આવે એટલે આપણું ઘર ઊભું રહીએ આપણા ઉપર હે બરાબર તો એના માટે પહેલાં દાખલા ગણવા પડે ગણવા માટે પહેલાં શીખવું પડે શીખવા માટે જોવું પડે ઓકે જોયા પછી લખવું પડે આ બધી પ્રોસેસ છે

એટલા કેવા શું માગે ખબર કે ભાઈ દસ રૂપિયાની પેન છે દસ રૂપિયાની પેન છે ઓકે સરકારે જીએસટી લીધું હવે જીએસટીના લીધે એ પેનની કિંમત પંદર રૂપિયા થઈ ગઈ છે કેટલી પંદર રૂપિયા તો કેટલા ટકા વધારો થયો કોઈ વસ્તુની કિંમત એક થી વધીને વાય થઈ દસ થી વધીને પંદર થઈ ઓકે તો ભાવમાં થતી વૃદ્ધિની ટકાવારી આવી રીતના સૂત્ર બને વાય માઇનસ એક્સ ભાગ્યા ઓકે એક્સ એ નથી મારે કરવું નીચે વાય એમાં પડવાનું જ નથી કેન્સલ પોપટલ લે શું યાદ શું રાખવાનું તો કે નીચે મૂળ મૂળ કિંમત ભાઈ ભાવ શું પેનનો તો કે દસ રૂપિયા હવે કેટલા થયા પંદર તો કેટલા થયા એને આપણે લેવા દેવા નથી લેવા દેવા એ છે વૈધા ગઈટા તો કે વૈધા કેટલા તો કે દસ હતા પંદર થયા તો પાંચ વૈદા

દસ ગુણ્યા પાંચ તો કે દસ પાંચસો પચાસ ઓહો પચાસ ટકા ભાવ વધી ગયો સરકારે જીએસટી પચાસ ટકા લીધો નથી વેપારી વધારે ઘરનો ભાવ હતો ખ્યાલ પડે છે એટલે આવું હતું જીએસટી નામે લોકો ઉલ્લુ જ બનાવે હારા આપણે દાખલાનો જવાબ લાવવાનો હતો એ આવી ગયો તો આવી રીતે દાખલો ગમે પૂછે દાખલો ગમે પૂછે હવે ધારો કે કદાચ આનાથી ઉલટું થાય કે ભાઈ જીએસટીના લીધે ભાવ ઘટ્યો ઓકે અને હવે ભાવ થઈ ગયો છે કેટલો રાખો ચાર રૂપિયા હાલો ચાર રૂપિયા થઈ ગયો દસ રૂપિયા વાળી પેન હતી જીએસટી ની લીધે ચાર રૂપિયા મળે વહેલા તે પહેલાના ધોરણે તો મૂળ કિંમત કેટલી હતી પેલા દસ હવે ચાર માં મળે છે એનો મતલબ કે ઘટાડો કેટલો થયો તો કે ચાર રૂપિયામાં મળે છે એટલે ઘટાડો થયો છ ટકા શોધવા માટે ગુણ્યા સો આવું ખબર પડે પછી ઉપર ચાર નહીં લખવાના ચાર રૂપિયા તો કિંમત છે દસ થી ચારે પૂગી તો ઘટા કેટલા છ નીચે મૂળ કિંમત ઉપર ઘટાડો ગુણ્યા 100 મેડુ મેડુ જતી રહ્યું 10 60 તો કેટલા ટકા ભાવ ઘટ્યો તો કે 60% ભાવ ઘટ્યો જબરજસ્તુ આલી આવી રીતે કોઈ પણ દાખલો આપે ને જવાબ લખી શકીએ ખાલી મગજમાં તમારે કોન્સેપ્ટ આટલો રાખવાનો કે જે મૂળ કિંમત હોય ને એ હેઠે લખવાની વધ્યા હોય તો ઉપર વધારો ઘટતા હોય તો ઉપર ઘટાડો ગુણ્યા સો એટલે ટકા ટકાનું સૂત્ર સાવ સિમ્પલ છે કે ટકા બરાબર અપૂર્ણાંક ગુણ્યા 100 મગજમાં બે છે બે હશે મગજમાં તો દાખલા ગણાવું આગળ ના બેસે તો વિડીયો પાસો જુઓ આટલે આવો ઓકે પછી બાજુ આગળ લઈ જાઉં મારે તો કન્ટિન્યુ જવાનું ને તમારી પાસે બધી ઓપોર્ચ્યુનિટી છે ઓકે જેમ મોજ આવે મને નચાવો ભગાડો પાછા લાવો બેહાડી દો બંધ કરી દો રાત્રે બે વાગે ગયો ચાલ ચાલુ કર જી હજુર કે ચલો તો જો દાખલો આવો છે કે સાબુનો ભાવ દસ થી વધીને વીસ થાય તો સાબુ ભાવમાં કેટલા ટકા વધારો થયો ગણાય હા આપણે કે સાબુ વાપરતા જ નથી ઈ નથી પૂછ્યું કેટલા ટકા વધારો એ પૂછ્યો છે કેટલા ટકા વધારો તો સાબુ નો મૂળ ભાવ કેટલો તો કે ભાઈ સાબુ નો મૂળ ભાવ દસ દસ થી વધીને થયા કેટલા વીસ તો દસ રૂપિયા થી વીસ રૂપિયા થયા મતલબ કે વધા કેટલા દસ રૂપિયાની વસ્તુ વીસ રૂપિયાની થઈ તો કેટલા કહેવાય વીસ કહેવાય ના કહેવાયેલા વીસ તો થયા દસ હતા ને દસ વધા એટલે વીસ થયા તો વૈધા કેટલા દસ આ નીચે આવી મૂળ કિંમત ઉપર આવ્યો વધારો એના ગુણ્યા સો દસ દસ જતા રહ્યા તો જવાબ આવ્યો સો ટકા કેટલા ટકા વધ્યા સો ટકા પડી જ્યારે કોઈ રકમ ડબલ થાય ત્યારે સો ટકા કહેવાય અડધી થાય ત્યારે પચાસ ટકા કહેવાય પડી નીચે લખવાની મૂળ કિંમત તો કે દસ દસ થી વધીને વીસ થયા તો વૈધા કેટલા વધારો કે ઘટાડો જેથી ઉપર લખવાનું ગુણ્યા સો પછી તો કે દસ દસ ઉડી ગયા જવાબ સમજાય છે કે એમ ઓ મિત્રો ચલો બીજો દાખલો સાવ શાંતિથી થયો કોઈ ઉતાવળ નહીં ભેંસો પીવડાવી લીધી ને ઓકે તો વાંધો નહીં પાડાન મૂકી દેજો જો ચાનો ભાવ બસો પચાસ થી વધીને બસો સાહીઠ થાય મતલબ કે ચાનો ભાવ બસો પચાસ હતો એ મૂળ ભાવ વધીને કેટલો થયો તો કે બસો ને સાહીઠ તો વૈધા કેટલા કહેવાય આ તો ખબર પડે ને લ્યા બસો પચાસ થી બસો સાહીઠ થયો તો વૈધા કેટલા દસ મૂળ ભાવ નીચે લખવાનો બસો પચાસ વધારો કેટલો તો કે દસ એના ગુણ્યા સો મેડું મેડું જતું રહ્યું પચીસ ચોક સો આ પચીસ ચોક સો પતી ગયું ચાર એકા ચાર એટલે ચાર ટકાનો વધારો થયો તો ચાના ભાવમાં કેટલા ટકા વધારો થયો ચાર ટકા સમજાય છે

કાંઈ વાંધો નહીં ભાવ કેટલો છે તો કે આઠસો આ મૂળ ભાવ નીચે લખો ત્યાંથી ઘટાડીને સાતસો પચાસ થયા તો ઘટા કેટલા પચાસ તો આ ઉપર લખીએ પચાસ ગુણ્યા સો ચલો આવું પછી તો ઉડાડો આ મીંડા મીંડા ઉડી ગયા ઉપર છે પચાસ નીચે છે આઠ અહીંયા પચીસ દુ પચાસ નીચે ચાર દુ આઠ આવું થાય પચીસ ભાગ્યા ચાર તો કે ચાર છીસ એક ચતુર્થ ટકા સવા છ ટકા કેવાય પોઈન્ટ પચીસ ટકા સમજાય છે ભાઈ ક્લિયર મગજમાં મેથડ ક્લિયર થઈ ગઈ નીચે મૂળ કિંમત લખવાની એની ઉપર વધારો ઘટાડો હોય એ લખી દેવાનું એના ગુણ્યા સો એટલે આપણને ટકા મળી જાય હજી એક દાખલો બીજો જોઈએ કે ચાનો ભાવ બસો ચાલીસથી ઘટીને બસો બત્રીસ થાય ત્યારે ચાના ભાવમાં કેટલા ટકાનો ઘટાડો થયો હશે કાંઈ વાંધો નહીં મૂળ કિંમત તો કે બસો ને ચાલીસ આ નીચે લખી બસો ચાલીસથી ઘટીને બસો બત્રીસ થયા એટલે બસો બત્રીસ તો થઈ ગયા તો ઘટા કેટલા ગણતા આવડેક નહીં બસો ચાલીસમાંથી બસો બત્રીસ ઘાટો એટલે આઠ રૂપિયા ઘટા તો ઉપર લખવાનું ઘટાડો ઉપર બસો બત્રીસ નહીં લખવાનું પહેલાં ઉપર ખાલી શું લખવાનું વધારો હોય તો વધારો ને ઘટાડો હોય તો ઘટાડો ગુણ્યા સો ગુણ્યા સો મેઢું મેઢું જતર્યું આઠ તરી ચોવીસ એટલે ભાઈ દસની નીચે ત્રણ વધા તો કે ત્રણ તરી નવ એક વર મીંડુ મૂકો ત્રણ એટલે ત્રણ પોઈન્ટ ત્રણ ટકા આવી રીતના આગળ જાય તો કેટલા ટકાનો ઘટાડો થયો તો કે ત્રણ પોઈન્ટ ત્રણ ટકાનો ઘટાડો થયો સમજાય છે પાકે પાયે મગજમાં હાવ સેટ થઈ ગયું ગમે રકમ આપે આપણે ખાલી આટલું જોવાનું મૂળ કિંમત વધારો હોય તો વધારો ઘટાડો હોય તો ઘટાડો ગુણ્યા સો રડે રેડી થઈ ગયું હોય તો આપી દો ફટાફટ જવાબ એટલે હું ને તમે રાજી ક્યાં કરે ફિર કાજી ચલો જો ચાનો ભાવ થી વધીને પાંચસો થાય તો ચાના ભાવમાં કેટલા ટકા વધારો થયો ગણાય ફટાફટ જવાબ લઈ દો પછી બીજું ચાલુ કરો ચાનો ભાવ કેટલો હતો તો કે ચારસો વધીને થયો પાંચસો તો વધારો કેટલો થયો તો કે સો ટકા શોધવા માટે ગુણ્યા સો ઝીરો જીરો જતા રહ્યા પચીસ ચોકસો તો પતી ગયું ઓકે કેટલા ટકા વધારો થયો તો કે પચીસ ટકા વધારો થયો આવી ગયો જવાબ જવાબ આવી ગયો હોય તો આગળ આવો નવી મેથડ શીખીએ કેમ કે આપણી પાસે આજે ખજાનો ખુલો છે મેથડ ઉપર મેથડ છે રીત ઉપર રીત છે તમે બસ મઝ કરો મઝ દાખલા ગણો હટાફટી બોલાવો રેડી જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ એમ સ્પીડ આવતી જશે પ્રેક્ટિસ કરવી ફરજિયાત છે જવાબ ખોટો પડે તો દાખલાને ત્રણ ચાર વખત જુઓ ત્રણ ચાર વખત ગણો અને પછી આગળ આવો સાચું પડ્યું હોય તો ફટાફટ આગળ આવો મોઢું થવાની જરૂર નથી અલગ એક નવી રીત શીખીએ ઘણી વખતે આપણે ક્યારેક બજારમાં જઈએ ત્યારે લખેલું હોય છે બોય બેનર મારેલા હોય અમારી દરેક વસ્તુ પર ફ્લેટ સિત્તેર રૂપિયા ડિસ્કાઉન્ટ કે દસ ટકા ડિસ્કાઉન્ટ ફ્લેટ એટલે ફિક્સ એમાં કે બાંધછોડ ના હોય એમ પછી અમુક જગ્યાએ મારેલું હોય અમારી દુકાન ઉપર દરેક વસ્તુ પર વીસ ટકા અને ત્રીસ ટકાનું ક્રમશઃ વળતર આપવામાં આવ્યું છે આપણે મગજમાં કહીએ વીસ ને ત્રીસ એટલે પચાસ ટકા પણ ખરેખર એવું હોતું નથી તો એ રિયલમાં કેટલું હોય છે એ આપણે શીખવાનું છે એના માટે એક સરસ મજાની રીત છે જેને ક્રમશઃ ટકાવારીની રીત કહેવાય કેવી રીત કહેવાય ક્રમશઃ ટકાવારી તો રીત નંબર પાંચ જો કોઈ રકમના એક્સ ટકા અને વાય ટકાની ક્રમશઃ વૃદ્ધિ કરવામાં આવે તો કુલ ટકાવારીમાં થતો વધારો શોધતો અને સૂત્ર સૂત્ર આવું છે એક્સ વત્તા વાય પ્લસ એક્સ વાય ભાગ્યા સો હું અહીંયા લખું છું એક્સ વત્તા વાય પ્લસ ઓર માઇનસ ઉપર બેનો ગુણાકાર એક્સ વાય નીચે બેનો સરવાળો એટલે નીચે સો આ કેવા શું માગે છે ખબર છે તો કે એ એવું કહેવા માગે છે કે જો વધારો થતો હોય ને તો આ પ્લસ લખવા અને જો ઘટાડો થતો હોય તો એ આઈ માઇનસ લખવા વધારો એટલે પ્લસ ને ઘટાડો એટલે માઇનસ રેડી સૂત્ર સિમ્પલ છે હજી એકવાર ફરી હું લખું કેમ કે હું બે ત્રણ વખત લખું તમે છ સાત વખત લખશો એક્સ વત્તા વાય પ્લસ ઓર માઇનસ એક્સ વાય ભાગ્યા સો વધારે કે તો પ્લસ મૂકવું અને ઓછું કે તો માઇનસ મૂકવું એક્સ એટલે પહેલી ટકાવારી વાય એટલે બીજી ટકાવારી અહીંયા બેનો સરવાળો એક્સ એટલે પહેલી ટકાવારી વાય એટલે બીજી ટકાવારી અહીંયા બંનેનો ગુણાકાર ભાગ્યા સો વચ્ચે વધારો કે તો પ્લસ મૂકવું અને ઘટાડો કે તો માઇનસ સેટ થાય છે એ ભાઈ ક્લિયર સૂત્ર શું હતું એક્સ વત્તા વાય પ્લસ ઓર માઇનસ એક્સ વાય ભાગ્યા સો વધારો એટલે પ્લસ ઘટાડો એટલે માઇનસ રેડી કેમ કે અહીંયા પ્લસ ઓર માઇનસ ઉપર જ છે જો રકમમાં વધારો આપે તો પ્લસ કરવું અને જો રકમમાં માઇનસ ઘટાડો આપે તો શું કરવાનું માઇનસ કરવું પેલી રકમ આવી આપી કે જો હરેશની આવકમાં ક્રમશઃ દસ ટકા અને વીસ ટકાનો વધારો થાય છે તો તેની આવકમાં કુલ કેટલા ટકાનો વધારો થાય તો આપણે દેખીતી રીતે આવું કરીએ કે દસ ટકા વીસ ટકા એટલે ટોટલ ત્રીસ ટકા પણ રિયલમાં કેટલું થાય છે એ આપણે સૂત્ર સૂત્ર ઉપરથી ગણીએ અહીંયા કીધેલું છે કે વધારો થાય વધારો થાય શું મૂકવાનું પ્લસ તો કે આ પ્લસ એક્સ વત્તા વાય વત્તા એક્સ વાય ભાઇંગા સો સૂત્ર તમારે મગજમાં કાયમી માટે યાદ રાખવાનું છે સૂત્ર યાદ હોય ને તો બીજું ઘરેથી કાંઈ લઈને જવાનું નથી એક્સ એટલે પહેલી ટકા વાર અંદર આપ્યું છે દસ ટકા વાય એટલે પછી સરવાળા કહેવાય આ દસ વત્તા વીસ ઓકે સાદા એટલે ત્રીસ પછી આ અહીંયા ભાગાકાર ઉપર નીચે જીરો જીરો જતા રહ્યા આ બે નો ગુણાકાર બે એકા બે વત્તા એમના એમ તો તો કેટલું થયું આપણે એવું છે કુલ કેટલા ટકા વધારો થયો તો કુલ વધારો થયો ખરેખર આપણને કેટલું લાગતું હતું ત્રીસ પણ છે કેટલું બત્રીસ આને કહેવાય ક્રમશઃ ટકાવારી ખબર પડશે સૂત્ર મગજમાં સેટ થાય છે x વત્તા વાય પ્લસ ઓર માઇનસો વધારો હોય તો પ્લસ ઘટાડો રકમ તેલના ભાવમાં વીસ ટકા અને ત્રીસ ટકા નો ક્રમશ વધારો થાય છે તો તેલના ભાવમાં કેટલા ટકા વધારો થાય ક્રમશ શબ્દ આવે એટલે માં પેલા સૂત્ર સેટ થાય એક્સ વધતા વાય પ્લસ ઓર માઇનસ એક્સ વાય ભાગ્યા સો અહીંયા વધારો એવું લખ્યું છે ક્રમશ વધારો વધારો થાય તો અંદર શું મૂકવાનું પ્લસ એક્સ એટલે પહેલી એટલે બીજી ટકાવારી 30 ઓકે પ્લસ ઓર માઇનસ અહીંયા વચ્ચે જ કરવાનો આ તો બાય ડિફોલ્ટ જ પ્લસ આવે ઓકે અહીંયા વધારો છે એટલે પ્લસ એક્સ એટલે વીસ ગુણ્યા વાય એટલે ત્રીસ વાયગા સો બંને વચ્ચે કશું નિશાની ના હોય ત્યારે ગુણાકાર સમજવાનો સરવાળો કરો વીસ અને ત્રીસ તો કે પચાસ વત્તા આ મેડું મેડું ઉડી ગયું ત્રણ દુ છ આ છ પચાસ ને છ તો કે છપ્પન ખબર પડતા હૈ આવડતા હૈ તો આગળ જતા હો તો કે તું આગે વઢો હમ તમારે સાથ હે જોઈએ ક્યાં સુધી આવો વિમલ ના શેઠે વિમલ ના પગારમાં ક્રમશઃ પાંચ ટકા દસ ટકાનો વધાર કર્યો આમ તો ખરેખર વિમલનો પગાર હોય જ નહીં કેમ વિમલના કામ એવા છે પણ તોય શેઠે એને આપ્યા છે કે પાંચ ટકા દસ ટકાનો વધારો કર્યો તો વિમલના પગારમાં કેટલા ટકાનો વધારો થયો સૂત્ર મગજમાં સેજ છે હવે નહીં લખું તો હાલશે ને ડાયરેક રકમ એક્સ તો કે પાંચ વત્તા વાય તો કે દસ વધારો કીધો છે વધારો એટલે પ્લસ કેટલા તો કે પાંચ વાય એટલે દસ ભાઈગા સો ખબર પડે પહેલા સૂત્ર મગજમાં રાખવાનું ડાયરેક્ટ એમાં કિંમત મૂકવાની

અને દશાંશના સરવાળા કહેવાય પંદર પોઈન્ટ જીરો વત્તા જીરો પોઈન્ટની નીચે પોઈન્ટ અહીંયા પાંચ આ આવ્યા પાંચ પોઈન્ટની નીચે પોઈન્ટ આ પાંચ ને એક શીખવાડ્યા ને આ એટલે શીખવાડ્યા તા તો અહીંયા લોકોનું મગજ જાતું હશે સરવાળા શીખવાડે છે તો લે હું કાઢી લીધું અહીંયા એ જોતા હતા સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર ગણિત મેથ્સ ઇઝ નથિંગ એલ્સ એના સિવાય કંઈ છે જ નહીં જી છે આ છે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર અને બધાને ભેગું કરો એટલે સાદુ રૂપ એક વેપારી મીઠાઈના ભાવમાં વીસ ટકાનો વધારો કરે છે પરંતુ દિવાળી નિમિત્તે દસ ટકા વળતર આપે છે તો એકંદરે ભાવ કેટલો વધારે લીધો હશે સૂત્ર આપણું ખબર છે કે ભાઈ એ એક્સ વત્તા વાય પ્લસ ઓર માઇનસ એક્સ વાય ભાગ્યા સો હવે અહીંયા એવું કહે છે કે વીસ ટકાનો વધારો કરે છે અને દસ ટકા વળતર આપે છે વળતર એટલે ઓછા વધારો હોય તો પ્લસ અને ઓછા હોય તો માઇનસ તો આવું ડબલ આપે રકમ ત્યારે શું કરવું તો કે જે પ્લસ હોય પ્લસ લખવું વીસ ટકાનો વધારો તો કે વધારો પ્લસ દસ ટકાનો ઘટાડો એટલે કૌંસમાં માઇનસ દસ પ્લસ ઓર માઇનસ એમના એમ રાખવું એક્સ એટલે વીસ ગુણ્યા વાય તો કે માઇનસ દસ નીચે આવશે સો જે વધારો છે પ્લસ લખવાનો ઘટાડો છે માઇનસ લખવાનું ઓકે એક પ્લસ ને એક માઇનસ હોય તો માઇનસ થઈ જાય એટલે અહીંયા કૌંસ બહાર નીકળે એટલે વીસ માઇનસ દસ આવું થઈ ગયું પ્લસ ઓર માઇનસ એને એમને એમ રાખું છું

એકસો તવા એ પ્લસ ઓર માઇનસ એકસો એ ભાગ્યા સો ખાલી મગજમાં શું રાખવાનું કે વધારો કીધો હોય એ પ્લસ રાખવાનો અને વટ વ વળતર વળતર એટલે ડિસ્કાઉન્ટ ઓછું કરવું ઓછું કીધું હોય એ માઇનસ કરવું રેડી પછી સાદુ રૂપ આપવાનું એટલે જવાબ આવી જાય આઠ ટકા અને ધારીને કદાચ આપણે સમજીએ ટકાવારીની રીતે કે ભાઈ સો રૂપિયાની કિંમતની વસ્તુ છે વેપારી પાસે જે કિંમત વસ્તુ છે એની કિંમત કેટલી છે સો એ એના પર વીસ ટકા વધાર દે હવે સોના વીસ ટકા એટલે ગુણ્યા વીસ ભાગ્યા સો 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 જતા રહ્યા એટલે વીસ રૂપિયા વધારા સો રૂપિયાની વસ્તુ હતી એના ઉપર વીસ વધાર્યા એટલે એકસો વીસ રૂપિયા થયા હવે તો કે હવે વેપારી એના ઉપર દસ ટકા વળતર આપે છે દસ ટકા વળતર એટલે શું થાય તો કે એકસો વીસ ના દસ ટકા એટલે ગુણ્યા દસ ભાગ્યા સો જીરો જીરો જતા રહ્યા બાર એકા બાર વળતર એટલે ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ નો મતલબ એટલા ઓછા થાય એટલે એકસો ને વીસ માંથી હવે એ બાર રૂપિયા ઓછા લઈએ તો વીસ માંથી બાર જાય તો વધ્યા કેટલા આઠ એકસોને આઠ વીધા હવે એકસો આઠ રૂપિયા મતલબ કે ગ્રાહક પાસેથી લેશે એને ખરેખર વસ્તુ કેટલામાં પડી હતી સો રૂપિયામાં સો રૂપિયાની વસ્તુ ઉપર એ એકસોને આઠ લે છે તો વધારે કેટલા લે છે આઠ રૂપિયા એટલે ઉપર વધારો ગુણ્યા સો આ સો સો જતા રહ્યા તો જવાબ કેટલા આવ્યો આઠ એટલે આવી રીતે તે જવાબ આવે જ ઓકે આ તમને ઇઝી પડે બાકી આ મેથડ કરો આ મેથડ કરો એનાથી કાંઈ ફેર પડે નહીં મેથડ ગમે તે એક પકડી રાખો દાખલા પાંચ છ ગણી અને એને સેવ કરી લો પરીક્ષામાં ગમે તે દાખલો પૂછાય એ ક્યારે ખોટો પડે નહીં અલગ અલગ મેથડ શીખવા જઈએ ઓકે તો પછી પરીક્ષામાં એમાંથી એકે યાદ ના આવે તો ડખા થાય એના કરતાં અલગ અલગ નહીં કરતાં દસ દસ ફૂટના દસ કૂવા ખોદવા એના કરતાં સો ફૂટનો એક ખોદવો પડે પેલું તો નક્કી જ છે દસ દસ ફૂટમાં પાણી થવાનું નથી પેલું સો ફૂટનું ખોદીએ તો એમાં સૌથી વધારે ચાન્સ રહે એટલે આપણે એક જ મેથડ એવી પકડી રાખવાની કે એના બેઝ ઉપર આપણે આખા ચેપ્ટરના કોઈ પણ દાખલાને ન્યાય આપી શકીએ ચલો હેડો પછી તો કે ક્યારેક સમાન વધારો અને ઘટાડો થાય ત્યારે મતલબ કે એવું કે એક વેપારી છે નફો ચડાવે છે અને પછી વળતર આપે છે તો ખરેખર શું થાય હવે જો એનું એક ઉદાહરણ હું તમને સમજાવું કે કોઈ વેપારી સો રૂપિયાની વસ્તુ છે એના ઉપર પેલા વીસ ટકા નફો ચડાવે હવે સો ના વીસ ટકા એટલે વીસ રૂપિયા વધ્યા વીસ રૂપિયા વધ્યા એટલે સો માં વીસ ઉમેરો એકસો વીસ ત્યાં પછી એના ઉપર વીસ ટકા વળતર આપે એટલે એકસો ને વીસ ના વીસ ટકા એટલે ગુણ્યા વીસ ભાગ્યા સો જીરો જીરો જતા રહ્યા બાર દુન ચોવીસ આ વળતર આપે વળતર આપે એટલે શું કરે ઓછા કરે તો એકસો વીસ માંથી એ ચોવીસ રૂપિયા ઓછા લે તો એનો મતલબ કે હવે લીધા કેટલા એને છન્નું રૂપિયા તો સો રૂપિયામાં એને વસ્તુ પડેલી પણ એને વેચી કેટલામાં છન્નુંમાં માં તો એને નફો થયો કે નુકસાન તમે સો રૂપિયાની વસ્તુ છન્નુંમાં માં વેચો તમને ફાયદો થાય કે નુકસાન કોમન સેન્સ નુકસાન કેટલું ચાર રૂપિયા તો સો રૂપિયા ઉપર તમને નુકસાન કેટલું ગયું ચાર ટકા શોધવા માટે સો એ કેટલા સો સો જતા રહ્યા તો ચાર ટકા નુકસાન ગયું એટલે જ્યારે કોઈ સરખી સંખ્યા ઓકે પહેલાં નફો ચડાવે અને પછી વળતર આપે ત્યારે એ સોદામાં હંમેશા તમને નુકસાન જ જાય હંમેશા ફિક્સ હવે એ નુકસાન કેટલું છે એ આવી પ્રોસેસ ન કરવી હોય તો એક નાનકડું સૂત્ર યાદ રાખવાનું કે માઇનસ એ સ્ક્વેર ભાગ્યા હંડ્રેડ ઘણા એની જગ્યા અહીંયા એક્સ લખે કે માઇનસ એક્સ સ્ક્વેર ભાગ્યા હંડ્રેડ ઘણા એક્સની જગ્યા આર લખે કે માઇનસ આર સ્ક્વેર ભાગ્યા હંડ્રેડ તમે એ લખો એક્સ લખો આર લખો એ આખે આખી લખો મૂળ મુદ્દો એટલો છે કે એ એટલે શું તો કે ટકા તો તમને વીસ ટકાનું કીધું હોય તો વીસનો વર્ગ ભાગ્યા નીચે સો વીસનો વર્ગ કેટલો થયો તો કે ચારસો ભાગ્યા સો ઝીરો જીરો જતા રહ્યા તો જવાબ કેટલો આવ્યો ચાર તો આખી મેથડ ન કરવી પડે ડાયરેક્ટ જવાબ આવી જાય તો એવા દાખલા આપણે આ મેથડમાં હજી આગળ જોઈએ આ રીતમાં હંમેશા ઘટાડો થાય હંમેશા વેપારી નુકસાનોમાં જાય એટલે ઘટાડો જ હોય ઓકે માઇનસ એ સ્વેર ભાગ્યા સો આ સૂત્ર યાદ રાખો માઇનસ એક સ્ક્વેર માઇનસ આર સ્કવેર તમને મજા આવે પણ જે ટકા આપ્યા હોય એનો વર્ક કરીને સો વડે ભાગી નાખવાનો જેમ કે એક દાખલો આવો આપ્યો કે ક્લાસની ફીમાં વીસ ટકા વધારો ત્યારબાદ વીસ ટકા ઘટાડો થાય તો અંતમાં કેટલા ટકા ઘટાડો થયો છે પેલા વીસ ટકા વધાર્યા પછી વીસ ટકા ઘટાડ્યા હંમેશા ઘટે જ કેટલા ટકા તો જે ટકા હોય એનો વર્ગ કરી દેવાનો તો કે વીસ નો વર્ગ વાયગા સો વીસ નો વર્ગ તો કે ચારસો નીચે આવ્યો સો જીરો જીરો જતા રહ્યા જવાબ આવ્યો ચાર ટકા આ ચાર ટકા હંમેશા શું કહેવાય ઘટાડો હવે જે ટકા આપ્યા હોય એનો વર્ક કરીને સો વડે ભાગી નાખો એટલે જવાબ આવી જાય એક બીજું એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે ખબર પડી જાય કે તેલના ભાવમાં ત્રીસ ટકાનો વધારો ત્યારબાદ ત્રીસ ટકાનો ઘટાડો થાય તો કેટલા ટકા ઘટાડો થયો હોય ટકા તમને ત્રીસ આપી દીધા ત્રીસનો વર્ગ ડાયરેક્ટ ફાવે ને ત્રીસનો વર્ગ નવસો ભાગ્યા સો ઓકે આવું લખવાની જરૂર ના હોય ડાયરેક્ટ ખબર પડી જાય કે મેડે મેડા જતા રહે તો વધ્યા કેટલા તો કે નવ ટકા આ નવ ટકા હંમેશા બાય ડિફોલ્ટ શું કહેવાય ઘટાડો સમજાય છે સૂત્ર સાવ સિમ્પલ છે ઓકે માઇનસ એ સ્ક્વેર ભાગ્યા સો જે ટકા આપ્યા હોય એનો વર્ગ ભાગ્યા સો આ માઇનસ એટલે ઘટાડો એમ બી તો નક્કી જ છે જે આવે એ ઘટાડો જ થાય ખબર પડે હે ખબર પડે હે હચું ચોખા આપે ચણા આપે ગમે આપે આવો સોદો કે પેલા આટલા વધારે ને પછી આટલા ઘટાડે તો ખરેખર કેટલા ઘટા હોય સ્કવેર ભાગ્યા સો જો ખબર પડી ગઈ હોય તો ફટાફટ બે દાખલા આપું છું ગણી નાખો ત્યાં સુધી વિડીયો પોઝ કર દો પછી પાછા આવો એટલે આગળ જઈએ તો પેલો દાખલો છે કે મહેશભાઈ પોતાના ધંધામાં ક્રમશઃ ત્રીસ ટકા ને ચાલીસ ટકાનો વધારો કરે છે તો ધંધામાં કેટલા ટકાનો વધારો થયો ક્રમશઃ ટકા વાળી આવે એટલે સૂત્ર મગજમાં હોય તે એક્સ વત્તા વાય તો કે ત્રીસ વત્તા ચાલીસ પ્લસ ઓર માઇનસ એમાંથી વધારો કીધો છે એટલે પ્લસ ઓકે ત્રીસ ગુણ્યા ચાલીસ ભાઇંગા સો મેળું મેળું જતુર્યું પછી ત્રીસ ને ચાલીસ તો કે સિત્તેર ત્રણ ચોક બાર એટલે વત્તા બાર સિત્તેર વત્તા બાર તો કે બ્યાસી કેટલા ટકા થયું બ્યાસી આમ આપણને ત્રીસ ને ચાલીસ સિત્તેર લાગે પણ ખરેખર કેટલા ટકા છે બ્યાસી ટકા રેડી આવે છે ઓકે બીજો દાખલો કે તેલના ભાવમાં ચાલીસ ટકા વધારો ત્યારબાદ ચાલીસ ટકાનો ઘટાડો થાય તો અંતમાં કેટલા ટકા ઘટાડો થયો હોય જે ટકા આપ્યા હોય એનો વર્ક કરી નાખવાનો નો વર્ગ એટલે ચારનો વર્ગ સોળ ઓકે બે મીડા મૂકી દીધા સોળસો સોળસો ભાગ્યા સો એટલે ઝીરો જીરો જતા રહ્યા જવાબ આવ્યો સોળ ટકા હંમેશા ઘટાડો જ થાય જવાબ કેટલો થઈ ગયો સો ટકા જો પહેલામાં તમારો જવાબ આવી ગયો હોય કેટલા છે તો કે સિત્તેર ને બાર એટલે બ્યાસી ને બીજામાં તો કે સોળ તો મતલબ કે બંને કોન્સેપ્ટ તમારા મગજમાં પરફેક્ટ સેટ થઈ ગયા છે ઓકે આગળ આવો તો હજી નવો કોન્સેપ્ટ શીખવાડવું પણ જો ન ખબર પડી હોય તો દાખલા ફરી ગણવા પડશે કોન્સેપ્ટને સમજવું પડશે કોન્સેપ્ટ બહુ સિમ્પલ છે બે સૂત્ર તમારે યાદ રાખવાનું થાય છે કેટલા બે કહ્યું તો કે જો ક્રમશમાં આવું છે કે ભાઈ એક્સ વત્તા વાય પ્લસ ઓર માઇનસ એક્સ વાય ભાગ્યા સો ઓકે દુનિયાના દરેક ક્રમશઃના દાખલામાં આવી રીતના એક્સ અને વાય તમને આપ્યા જ હોય તમારે ખાલી એની કિંમત મૂકવાની છે વધારો કીધો હોય તો પ્લસ મૂકવાનું ઘટાડો કીધો હોય તો માઇનસ મૂકવાનું અહીંયા તો કે ભાવમાં વધારો ત્યારબાદ ઘટાડો ત્યારે જે ટકાવારી આપી હોય એનો વર્ક કરીને સો વડે ભાગી નાખવાનું સિમ્પલ ચલો તો આવો આગળ ઓકે નવી રીત શીખીએ કે ફરી કહું છું ખોટું ન બોલતા ઈમાનદારી દાખવજો સાચું પડે તો આગળ આવજો ના આવે તો વિડીયો ફરી જોજો દાખલા બે બે ત્રણ ત્રણ વખત ગણજો

આ રીત લગભગ વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલી છે એટલે કદાચ આપણને થોડુંક આપણું ભવિષ્ય ભૂતકાળ યાદ આવે કેમ કે ટકા શોધવાના અને ટકા ઓછા આવે પાસ ને ના પાસ થયેલા હોઈએ ઓકે તો એ બધી વસ્તુ આમાં આવી છે આવી રીત છે આગળ જઈએ વિદ્યાર્થીના ગુણ કે ટકા આધારિત દાખલા બહુ સિમ્પલ દાખલા છે મજા આવે એવા છે ખાલી લોજિક થોડુંક સમજવાનું એટલે આ ગણિત તો છે જ તે જોડે જોડે થોડુંક તર્કે આવશે કે બુદ્ધિ વાપરવી પડશે એટલે દરવાજા ખોલી નાખજો ઘરના નહીં ક્યાં બારી ખોલવા ઉભા થયા એક વર્ગમાં સિત્તેર વિદ્યાર્થીઓ છે વર્ગમાં વિદ્યાર્થીઓ કેટલા છે સિત્તેર ત્રીસ ટકા વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થાય છે જો જીવનમાં છે ને ટકા હંમેશા સોય હોય ટકા કેટલા હોય સોય ત્રીસ ટકા વિદ્યાર્થી નાપાસ થયા હવે ત્રીસ ટકા નાપાસ થયા હોય તો આ વૈધા કેટલા હોય સિત્તેર આ સિત્તેર શું થયા હોય પાસ આખા પડે એટલે જ્યારે આવી રકમ આપી હોય ત્યારે આટલું મગજમાં બાય ડિફોલ્ટ સમજી જ લેવાનું રેડી તો અહીંયા આપણને એવું કહે છે કે એક વર્ગમાં સિત્તેર વિદ્યાર્થી છે ત્રીસ ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થયા છે તો કેટલા વિદ્યાર્થી ગણિતમાં પાસ થયા હશે હવે જો ત્રીસ ટકા નાપાસ થયા હોય તો એનો મતલબ કે બાકીના સિત્તેર શું થયા હોય પાસ ટોટલ વિદ્યાર્થી હતા કેટલા તો કે સિત્તેર હવે સિત્તેર ના સિત્તેર ટકા આવું થયું

બીજી રીતે કરવું એ તમે આવી કરી શકો કે સિત્તેર ના ત્રીસ ટકા સિત્તેર ના ત્રીસ એમાંથી એટલે નાપાસ થયા એ પાસ થયા હશે રેડી એકદમ સહેલો કોન્સેપ્ટ છે ખબર છે ચલો તો આગળ જઈએ એક બીજો દાખલો આવો છે કે એક ઉમેદવારે એક પ્રશ્નપત્રમાં બાર પ્રશ્નો લખ્યા કેટલા પ્રશ્નો લખ્યા બાર અને તેના પૂરા ગુણ મળ્યા બારે બારના પૂરેપૂરા ગુણ મળ્યા જો તેને પરીક્ષામાં સાહીઠ ટકા મળ્યા હોય હૈ કે પૂરેપૂરા ગુણ મળ્યા તો હા તો તમામ પ્રશ્નોના ગુણ સરખા હોય તો પ્રશ્નપત્રમાં કેટલા પ્રશ્ન હશે જો એ એવું કહેવા માગે છે કે એક વિદ્યાર્થી પેપર આપતો હતો એને બાર પ્રશ્નો લખ્યા પછી એનો ટાઈમ પૂરો થઈ ગયો એટલે આખું પેપર પૂરું કરી ગયો નહીં પણ જેટલા પ્રશ્નો એને લખ્યા હતા એના પૂરેપૂરા માર્ક્સ મળ્યા અને એના બેઝ ઉપર એને ટકા કેટલા આવ્યા સાહીઠ એટલે આપણે બે વસ્તુ કહી શકીએ કે ભાઈ બાર પ્રશ્નો એને લખ્યા તો સામે એના સાહીઠ ટકા આવ્યા આવું કહી શકીએ બાર પ્રશ્નો સામે ટકા કેટલા આવ્યા સાહીઠ તો ઉલટું કહી શકીએ કે ભાઈ જો એ સાહીઠ ટકા લાવ્યો એનું કારણ શું તો કે એને બાર પ્રશ્નો લખેલા આવું એ કહેવાય કે જો બાર પ્રશ્નો લખ્યા સાહીઠ ટકા આવ્યા તો એને ઉલટું કહી શકાય સાહીઠ ટકા આવ્યા કેમ તો કે એને બાર પ્રશ્નો લખેલા તો કદાચ જો એને પૂરેપૂરા માર્ક્સ પૂરેપૂરા પ્રશ્નો લખ્યા હોત તો ટકા પૂરેપૂરા આવત પૂરેપૂરા એટલે ટકા વધારે વધારે કેટલા હોય સો વધારે વધારે કેટલા હોય સો જો સાહીઠ ટકા એ બાર પ્રશ્નો જરૂર પડતી હોય તો સો ટકા માટે કેટલા પ્રશ્નોની જરૂર પડે આ રાશિ થઈ ગયું ત્રિરાશિમાં આ બે નો ગુણાકાર થાય એટલે કે સો ગુણ્યા બાર અને આ ઉપરની સંખ્યા એ નીચે લખાય ભાગાકારમાં એટલે છેદમાં એવા સાહીઠ આ બાર પંચા સાહિઠ અને વીસ પંચા એટલે ટોટલ પ્રશ્નોની સંખ્યા કેટલી હશે વીસ હવે આપણે લોજિકલી સમજીએ કે જો એની બાર પ્રશ્નોના લખ્યા એક પ્રશ્નના પાંચ ટકા સમજો એટલે બાર પંચાણ થઈ ગયા તો વીસ પ્રશ્નો હોય તો વીસ પંચાન સો થાય રેડી સમજાય ભાઈ સિમ્પલ જો અંદર આપ્યું છે ને એના ઉપરથી જ દાખલો ગણવાનો છે બાર પ્રશ્નો લખ્યા સાહીઠ ટકા એવા તો એનાથી ઉલટો સાહીઠ ટકાએ બાર પ્રશ્નો તો સો ટકા કેટલા આ બેનો ગુણાકાર સાહીઠ નીચે બાર પંચા સાહીઠ ને વીસ પંચા સો પ્રશ્નો કેટલા હશે વીસ ક્લિયર પડે

તો પાસ થઈ ગયો હોત અને પાસ થઈ ગયો હોત તો ટકા કેટલા થઈ ગયા હોત ચાલીસ તો એ કે છે કે તો પરીક્ષામાં વધુ કેટલા ગુણ મેળવી શકાય અંદર રકમ છે આમાં લઈ જવાનું છે નહીં ખાલી જો બસો માર્ક્સ વિદ્યાર્થીના આવ્યા પણ એ ના પાસ થયો જો આઠ ગુણ વધારે આવ્યા હોત તો પાસ થઈ ગયો હોત એનો મતલબ કે આઠ વધારે આવ્યા હોત તો થયા હોત કેટલા તો કે બસો આઠ આટલું ખબર પડે બસો ગુણ આયા પણ આઠ ગુણથી ના પાસ થયો મતલબ કે આઠ ગુણ ઘટા જો આઠ આવી ગયા હોત તો પાસ થઈ ગયો હોત હવે આઠ આવી ગયો હોત તો થયા કેટલા હોત બસો આઠ બસો આઠ આવ્યા હોત તો પાસ થઈ ગયો હોત તો ટકા કેટલા થયા હોત લખ્યું છે ને ચાલીસ ટકા ગુણ જોઈએ પાસ થવા તો ટકા કેટલા થયા હોત ચાલીસ મતલબ કે જો બસો આઠ ટકા બસો આઠે ટકા કેટલા થયા હોત ચાલીસ અને ઉલટું પણ કહી શકાય કે ભાઈ ચાલીસ ટકા એ માર્ક્સ કેટલા થાય બસો આઠ તો વધુમાં વધુ પરીક્ષામાં ટકા કેટલા હોય સો

ત્રિરાશિમાં આ બે નો ગુણાકાર થાય એટલે સો ગુણ્યા બસો ને આઠ આ ઉપરની સંખ્યા ભાગાકારમાં જાય એટલે અહીંયા એવા ચાલીસ જીરો જીરો જતા રહ્યા ચાર પંચા વીસ અને ચાર દુ આઠ એટલે બાવન અને એક મિંડું વાહે મૂકી દઈએ એટલે ટોટલ થયા પાંચસો ને વીસ તો પરીક્ષામાં વધારેમાં વધારે ગુણ કેટલા હશે પાંચસો ને વીસ તમને ડાઉટ જાય તો તમે ચેક કરી શકો કે પરીક્ષામાં પાસ થવા માટે ચાલીસ ટકા જોઈએ પાંચસો વીસ ના ચાલીસ ટકા એટલે પાંચસો વીસ ગુણ્યા ચાલીસ ભાગ્યા સો જીરો જીરો ચાર દુ આઠ અને પરીક્ષામાં પાસ થવા કેટલા જોઈએ વિદ્યાર્થીને હતા એટલે એ કેટલા ના પાસ થયો આઠ ગુણથી ક્લિયર દાખલા જોઈન બીક જેવું લાગે પણ ખરેખર એવું છે નહીં ત્રણ ચાર દાખલા ગણશો ને પ્રેક્ટિસ કરી લેશો એટલે એકદમ આ રમકડું થઈ જશે એકદમ રમકડું થઈ જશે ખ્યાલ પડે છે ધીમે ધીમે એક એક કોન્સેપ્ટ વાઇઝ આગળ જઈએ છીએ તમે આગળની મેથડ સમજાજો છો એ મોટાભાગે પરીક્ષામાં રિપીટ થાય આ થોડું અપગ્રેડ લેવલ છે થોડુંક અપગ્રેડ લેવલ છે કદાચ પેપરમાં આગુ પાછું કરે કંઈ ટ્વિસ્ટ કરે તો આવું કંઈક પૂછી શકે તો આપણે એવું કંઈ બાકી જ નથી રાખવું જે પૂછે ના આવડે નવરાશીએ ને સમયનો સખત ઉપયોગ કરવાનો છે કેમ કે આપણે સમયને અત્યારે સાચવીશું તો સમય આપણને લાઈફ ટાઈમ સાચવશે રેડી તો તૈયાર છો ને હજી આગળ દાખલો ગણીએ જો બીજો કે એક પરીક્ષામાં પાસ થવા માટે ચોસઠ ટકા ગુણ મેળવા પડે કેટલા ટકા ચોસઠ ટકા આવે તો પાસ થાવ એક વિદ્યાર્થીને ગુણ આવ્યા મારા કેટલા ચારસો ચાલીસ પણ એ ગુણથી ના પાસ થયો ચારસો ચાલીસ આવ્યા ખરા પણ ના પાસ થયો કેટલાથી તો કે નવ ટકાથી તો પરીક્ષામાં વધુમાં વધુ કેટલા ગુણ મેળવી શકાય આના ઉપરથી જ આપણે દાખલો ગણવાનો હોય એટલે ક્યારે ઉતાવળ ન કરવી ખાલી સમજવું કે પરીક્ષામાં પાસ થવા માટે ચોસઠ ટકા લાવવાના હતા કેટલા ટકા લાવવાના હતા ચોસઠ ટકા એક વિદ્યાર્થી ચારસો ચાલીસ મેળવ્યા છતાં નવ ટકાથી ના પાસ થયો મતલબ કે નવ ટકા ઓછા આયા નવ ટકાથી ના પાસ થયો મતલબ શું થયું નવ ટકા ઓછા આયા તો ચોસઠ માંથી નવ ઓછા કરીએ એટલે આપણને ખબર પડે કે એને ખરેખર આયા કેટલા એમ નવ ટકા ઓછા આયા તો કેટલા આયા તો કે ચોસઠ માંથી નવ જાય એટલે એને પંચાવન ટકા આયા પંચાવન આયા જો ચોસઠ આવત તો પાસ થઈ ગયો પણ ચોસઠ આયા નહીં મતલબ કે ચોસઠ લાવવા માટે ખૂટતા હતા કેટલા નવ એટલે અહીંયા લખ્યું છે કે નવ ટકા ગુણથી નાપાસ થયો ચોસઠ લાવવાના હતા નવ ટકાથી નાપાસ થયો મતલબ કે એને કેટલા આવ્યા પંચાવન પંચાવન ટકા એ તમને માર્ક્સ કીધા છે કે એ વિદ્યાર્થીને ચારસો ને ચાલીસ માર્ક્સ તો આયા છે તો આવું કહી શકાય કે પંચાવન ટકા એ ચારસો ચાલીસ થાય તો સો ટકા એ કેટલા થાય થાય સીધી વસ્તુ છે ચોસઠ ટકા લાવવાના હતા નવ ટકાથી નાપાસ થયો મતલબ કે નવ ઓછા તો આયા કેટલા પંચાવન પંચાવન ટકા માર્ક્સ તો આપણે ચારસો ચાલીસ થાય તો સો ટકા સો ગુણ્યા ચારસો ને ચાલીસ ભાઇગા ઉપરની સંખ્યા નીચે જાય એટલે આ પંચાવન નીચે આવ્યા અગિયાર ચોક ચોમાલીસ અગિયાર પંચા પંચાવન પાંચ અઠાચાલીસ આવું ઓકે હવે સો ગુણ્યા આઠ સો ગુણ્યા આઠ એટલે આઠસો ખબર પડે છે પેલા તો આપણે એ જ પૂછ્યું છે કે વધુ કેટલા ગુણ મેળવી શકે વધુ મધુ ગુણ કેટલા હોઈ શકે આઠસો તમને ડાઉટ જાય ચેક કરી લેવાનું ઓકે આઠસો ના ચોસઠ ટકા કરીએ કેટલા થાય કેટલા ટકા ટકા ચોસઠ કરી જો આઠસો એના ચોસઠ ટકા ટકા દૂર થાય એટલે છેદમાં સૌ જીરો જીરો જતા રહ્યા આઠ ચોક બત્રીસ નું બે વધી પડી ત્રણ આઠ છ અડતાલીસ અડતાલીસ ના ઓગણ પચાસ એકાવન પાંચસો બાર જોઈએ વિદ્યાર્થીના ના તો કેટલા ચારસો ચાલીસ

કેટલા ટકા ઓછા આવ્યા નવ ટકા તો એ તો એને કીધું હતું કે નવ ટકા ગુણથી નાપાસ થયો આ તો ખાલી સમજાવું છું પરીક્ષામાં તમારે પતી ગયો દાખલો તો સિમ્પલ મેથડ આટલી છે કે ચોસઠ ટકા લાવવાના હતા નવ ટકાથી નાપાસ નવ ઓછા આવ્યા તો આયા કેટલા પંચાવન પંચાવન ટકા ચારસો ચાલીસ તો સો ટકા કેટલા આઠસો પતી ગયા જો હજી આવા દાખલા જોઈએ જેથી જેટલી વધારે પ્રેક્ટિસ કરીએ એટલા કોન્સેપ્ટ વધારે ક્લિયર થાય મેથડ વધારે ક્રેક થાય તો દાખલાની સ્પીડ થોડી વહેલી આવે એક પરીક્ષામાં વધુમાં વધુ એક હજાર ને વીસ ગુણ છે વધારે વધારે ગુણ કેટલા એક હજાર વીસ વિદ્યાર્થીને પાસ થવા માટે છસો ને ત્રેસઠ ગુણ મેળવવા પડે પાસ થવા માટે વિદ્યાર્થી લાવવા પડે છસો ને ત્રેસઠ શ્રેયાને છસો ને બાર આવ્યા હવે જો પાસ થવા છસો ને ત્રેસઠ લાવવા પડે શ્રેયા ને છસો બાર આયા તો શ્રેયા પાસ કે ના પાસ એક પરીક્ષામાં પાસ થવા છસો ને ત્રેસઠ લાવવા પડે શ્રેયાને છસો બાર આવ્યા તો પાસ કે ના પાસ એ ભાઈ એટલી તો બુદ્ધિ હોય ને યાર શું કહેવાય નાપાસ તો આપણે એ જોવાનું છે કે શ્રેયાને કેટલા માર્ક્સ ઓછાયા છે તો ટોટલ લાવવાના હતા છસો ત્રેસઠ છસો બાર આવ્યા છે બાદ કરીએ ત્રણ માંથી બે ગયા એક છ માંથી એક ગયા પાંચ છ માંથી છ ગયા જીરો મતલબ કે શ્રેયાને એકાવન માર્ક્સ ઓછાયા નાપાસ થઈ કેટલા માર્ક્સથી એકાવનથી અહીંયા એવું કહે છે કે પરીક્ષામાં વધુમાં વધુ એક હજાર વીસ ગુણ છે વધુ વધુ ગુણ કેટલા એક હજાર વીસ એનો મતલબ શું થયો કે એનો મતલબ એવો થયો કે જો એક હજાર વીસ ગુણ હોય તો સામે ટકા કેટલા થાય સો થાય એક હજાર ને સો ટકા થાય તો આ બેન ને કેટલા ઘટે છે એકાવન તો એક હજાર વીસે જો સો થતા હોય તો એકાવન ને કેટલા થાય આ બે નો ગુણાકાર કરીએ એકાવન ગુણ્યા સો ભાગ્યા એક હજાર વીસ તો આ એકાવન ગુણ્યા સો ભાગે એક હાજર વીસ જીરો જીરો જતા રહ્યા એકાવન દુ એકસો દસ મતલબ કે શ્રેયા કેટલા ટકા ઓછા દાખલામાં કોઈ રીત નથી બસ લોક થી વિચારવાનું છે કે ભાઈ શ્રેયાને છસો લાવવાના હતા છસો બાર આવ્યા મતલબ કે એકાવન ઓછાયા તો હવે તો કે વધુ એક હાજર વીસ તો એક હાજર વીસો ટકા થાય તો એકાવન ને કેટલા ટકા આ બે નો ગુણાકાર એક વીસ નીચે જાય જવાબ આવ્યો પાંચ ટકા સેમ બેન નો દાખલો હતો ને સયાનો એટલે ખોટું ના લાગે કે ભાઈઓ ના દાખલા ભાઈઓ નાપાસ નહીં થતા અરે ભાઈ અમારો મિલન ને નાપાસ પરીક્ષામાં પાસ થવા માટે છસો ને છોતેર ગુણ મેળવવા પડે કેટલા છસો ને છોતેર ઓકે શું કે છે વિદ્યાર્થી વધુ એક હાજર ને ચાલીસ ગુણ મેળવી શકે છે પરંતુ મિલન ને છસો ને ચોવીસ માર્ક મેળવે આવ્યો મિલન રસ્તે ચડી ગયેલો ચોવીસ માર્ક્સ મેળવ્યો હોય તો કેટલા ટકાથી નાપાસ થયો છો ને છોતેર ચોવીસ મતલબ કે કેટલા ઓછા તો કે છ માંથી ચાર ગયા તો બે અને સાત માંથી બે ગયા તો પાંચ બાવન માર્ક ઓછાયા વધુ વધુ કીધું છે એક ચાલીસ મેળવી શકાય મતલબ કે જો એક હજાર ચાલીસ ઓછા કોઈને આયા હોય તો એનો મતલબ કે સો સો ટકા

દાખલા ગણવા પડશે બે બે ત્રણ ત્રણ વખત ચાર ચાર વખત દાખલા ગણવા જ પડશે ફરજીયાત કેમકે એકવાર મગજમાં બેહી ગયું ને ઉતરી ગયું એટલે પછી દબબાટી બાટી ઉતારવાનું જ છે કોઈ ઓપ્શન નથી એમ કેમકે નાપાસ થઈ છે તો હવે માણસ કંટાળે નહીં કેટલી વખત કે નાપાસ થવું તો પાસ થવા માટે આવા કરવું પડે ને નકર ના કરીએ તો નાપાસ થઈ નાપાસ થવું નથી તો કરવું પડે રેડી કરવાનું જ છે ચલો એક પરીક્ષામાં પાસ થવા માટે પંચાવન ટકા ગુણ જોઈએ છે કેટલા ટકા જોઈએ છે પંચાવન ટકા એક વિદ્યાર્થી પાંચસોને વીસ ગુણ મેળવ્યા છતાં પાંચ ગુણથી નાપાસ થાય છે તો વિદ્યાર્થી વધુમાં વધુ કેટલા ગુણ મેળવી શકે આવું પૂછું છે સરપ્રાઈઝ તમારા માટે હતું હે ફટાફટ ગણી નાખવા લો ત્યાં સુધી વિડીયો પોઝ કરી દો પછી પાછા આવી જાઓ ચાલો તો શું કે છે કે એક પરીક્ષામાં પાસ થવા માટે પંચાવન ટકા ગુણ જોઈએ બાદ કરીએ તો એનો મતલબ કે આયા કેટલા તો કે પચાસ સામેના માર્ક્સ આપ્યા છે વિદ્યાર્થીને પાંચસો વીસ ગુણ મેળવ્યા છે એનો મતલબ કે વિદ્યાર્થીના માર્ક્સ કેટલા છે પાંચસો વીસ પણ ના પાસ થયો તો આપણે એવું પૂછે છે કે વધુ વધુ કેટલા ગુણ મેળવી શકાય હવે જો કોમન સેન્સ છે કે જો પચાસ ટકા પાંચસો વીસ થતા હોય પચાસ ટકા એ પાંચસો વીસ થતા હોય તો વધુ ટકા કેટલા હોય સો સો ટકા પચાસ દુ સો થાય તો પાંચસો ડબલ એક હજાર ને ચાલીસ વસ્તુ છે ત્રિરાશી મૂકવું હોય તો આ બે નું ગુણાકાર પાંચસો વીસ ગુણ્યા સો ભાગ્યા પચાસ પચાસ દુ સો પાંચસો વીસ ના ડબલ એક હાજર ને ચાલીસ રેડી જો આવી ગયું હોય તો એનો મતલબ કે આ કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો ઓકે આગળ આવો હજી આનથી પણ વધારે થોડું બેટર કોન્સેપ્ટ શીખીએ આજે ભૂખાગ નાખવાના ટકાવારીના કોઈ એક મેથડ બાકી નથી રાખવી કે જે પરીક્ષામાં પૂછે ને તમને ન આવડે તમારે ખાલી બસ એટલો મને સપોર્ટ કરવાનો છે કે એક એક વિડીયો વ્યવસ્થિત બે બે ત્રણ ત્રણ વખત જોવાનો છે પછી એક એક દાખલો બે બે ત્રણ ત્રણ વખત ગણવાનો છે ઓકે એકવાર ટકાવારીમાંથી નીકળી ગયા તો જિંદગીમાં પાછું આપણે આ બાજુ કોઈ પગ મૂકવો નથી પાસ થઈ જઈએ તો અને મહેનત કરશું તો પાસ તો થવાનું છે નક્કી છે કેમ કે કઈક બાકી રાખીએ તો ન આવડે ને બધું શીખી જ લેવાનું છે મતલબ કે જે પૂછશે આવડશે આવડશે તો માર્ક્સ આવશે આવશે નોકરી આવશે નોકરી આવશે સપના મળશે અને જે સપના જોયા છે સપના હકીકતમાં પૂરા કરવાનું થાય છે મહેનત કરવા તૈયાર હોવા જોઈએ બાકી માયક આંગલી દુનિયા છે હવા ત્યાં હાજુદી નત નવીન ઘણા સપના જોવે છે સખત અને સતત મહેનત કંઈ કરતું નથી એ તો કોક જ એવા સમ્રાટના ડિજિટલ સુભાવો હોય કે હવા ત્યાં હાજુદી બેઠા હોય જે તમે છો રેડી ફટાફટ દાખલાનો જવાબ પૂરો કરો ના આવ્યા હોય તો વિડીયો પાછો જો અને આગળ આવો નવો કોન્સેપ્ટ શીખીએ સરસ મજાની રીત શીખીએ વસ્તી આધારિત દાખલા વસ્તી દિવસે ને દિવસે કૂદકે ને ગુજકે વધતી રહેશે તો જોવાની છે કયા કયા શહેરોમાં કેવી રીતે વધે છે કેવી રીતે ઘટે છે સરસ મજાના બે સૂત્ર છે જે મગજમાં આપણે સેટ કરવા પડે છે છે કેમકે સૂત્ર આવડશે તો દાખલા આવડશે સૂત્ર સાવ સિમ્પલ છે વસ્તી આધારિત દાખલામાં પહેલા વસ્તી આવો તો વસ્તીન મારો ચોકડી તો મારી દીધી ચોકડી ઓકે પછી તો કે સો ઓર માઇનસ ટકા ટકા આવે એટલે નીચે સો તો એ તો કોમન વધારો હોય તો પ્લસ ને ઘટાડો હોય તો માઈનસ આમાં નાનકડું ફેરફાર કરી દઈએ વસ્તી ગુણ્યા સો ઉપર લઈ દઈએ અને આ નીચે લઈ આવીએ સો ઓર માઇનસ ટકા વસ્તી વસ્તી ગુણ્યા ગુણ્યા નીચેના સો ઉપર ને ઉપરની આઈટમ નીચે તો આ જે સૂત્ર છે તો બે વર્ષ પછી કેટલી હશે આ પછી માટે અને જે સૂત્ર છે એ પહેલા માટે સૂત્ર યાદ રાખવા પડે એમાં કોઈ બાંધછોડ નહીં પહેલા વસ્તી તો કે રેડી પછી તો કે સો પ્લસ ઓર માઇનસ ટકા નીચે સો આને ઉલટાઈ દો વસ્તી ગુણ્યા સો ઉપર નીચે પ્લસ ઓર માઇનસ ટકા એક પછીના વર્ષ માટેનું છે એક પહેલાંના વર્ષ માટે છે બે સિમ્પલ છે ઓકે શાહરૂખ ખાન છે હે ને નથી થયું ચલો વસ્તી ગુણ્યા સો પ્લસ ઓર માઇનસ ટકા છેદમાં સો અને અહીંયા વસ્તી ગુણ્યા સો નીચે સો પ્લસ ઓર માઇનસ ટકા ઓકે આ સૂત્ર શેના માટે છે પછીના વર્ષ માટે આ સૂત્ર શેના માટે છે પહેલાંના વર્ષ માટે રહેશે યાદ એટલે હવે આમાં યાદ રાખવા જેવું છ શું તે હું ઘડી ઘડી પૂછપુછ કરું છું વસ્તી તે વસ્તી પછી આ હો તો છે તે ઉપર નીચે ખાલી એટલું યાદ રાખવાનું હેઠે હોય તો પછીનું અને ઉપર હોય તો પહેલાનું અહીંયા સો માં જો વધારો થયો હોય કે દસ ટકા વસ્તી વધે છે સો માં દસ ઉમેર દેવાના એકસો દસ ટકાના વીસ ટકા વસ્તી ઘટે છે સો માંથી બાદ કરી દેવાના એસી લખવાના સો પ્લસ ઓર માઇનસ ટકા એટલે ટકા વધારે કીધા હોય તો સો માં ઉમેરવાના ઘટાડો કીધો હોય તો સો માંથી બાદ કરવાનું સિમ્પલ

અકે ગાંડુ થી જ લાગે દેખાય છે કે આમ સ્માઈલ આપીએ તમે સ્માઈલ આપો ને એ વાયા વાયા ડાયરેક્ટ મારી પાસે પૂગી આવે કુદરત નો નિયમ છે આ તમે રાજી થાવ તો હું રાજી થાઉં તમે દુખી થાવ તો મને દુખ આવે પણ તમે મોજ કરતા હોય તો હું અહીંથી મોજ ના તુરા છોડતા કે વાહ આહા છોકરા રાજી થઈ ગયા છે મજા આવે જબર મજા આવે છે એમાં તમારો મેસેજ આવી જાય ને તો આહા ગલગલિયા થઈ જાય છે ચલો જો એન વર્ષ પછી વસ્તી કેટલી હશે તો કે વસ્તી ગુણ્યા સો પ્લસ ઓર માઇનસ ટકા નીચે સો રેડી બીજું જો રકમમાં વધારો આપે તો પ્લસ અને ઘટાડો આપે તો માઇનસ આ પછીના વર્ષનું સૂત્ર હતું આને ઉલટું કરી દઈએ એન વર્ષ પહેલાં વસ્તી કેટલી હતી તો કે વસ્તી ગુણ્યા સો નીચે સો પ્લસ ઓર માઇનસ ટકા ઓકે રકમમાં વધારો આપે તો પ્લસ કરવું ઓકે અને માઇનસ ઘટાડો આપે તો માઇનસ કરવું દાખલો કે વડોદરા શહેરની વસ્તી ત્રણ વર્ષમાં અનુક્રમે દસ ટકા પચીસ ટકા અને વીસ ટકા વધે છે તો ત્રણ વર્ષ પછી વસ્તીમાં કેટલો વધારો થયો હશે કાંઈ વાંધો નહીં સાવ શાંતિથી દાખલો લઈ જવાનો છે વડોદરા શહેરની ત્રણ વર્ષમાં વસ્તી અનુક્રમે દસ ટકા પચીસ ટકા અને વીસ ટકા વધે છે હવે જોજો હો અહીંયા વડોદરા શહેરની વસ્તી આપણને આપી નથી એટલે આપણે ગણી લઈએ કે વડોદરાની વસ્તી સો છે હવે દસ ટકા વધે છે એટલે જો સૂત્ર આપણું વસ્તી વસ્તી કેટલી સો ટકા એટલે સો માં દસ ઉમેરો તો કેટલા થાય એકસો દસ એકસો દસ નીચે તો કે સો તો કે સો આટલું થયું બીજા વર્ષે પચીસ ટકા તો કે ફરી ગુણ્યા પચીસ ટકા વધારો થયો વધારો થયો એટલે સો માં શું કરી દેવાનું ઉમેરવાનું એટલે સો માં પચીસો ખબર પડે પેલા જો ખાલી એક જ વર્ષ હોત તો વસ્તી ગુણ્યા સો પ્લસ ઓર માઇનસ નીચે સો કર બે વર્ષ હોય તો આવું બે વાર કરવાનું ત્રણ વર્ષ હોય તો ત્રણ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો

ઉપર નીચે ચાર ચાર મેડા ઉડી ગયા હવે તો કે પચીસ પંચા એકસો પચીસ અને પચીસ ચોક્કસ ગુણ્યા પાંચ તરી પંદર એટલે પંદર એકા પંદર પાંચ વધી પડી એક પંદર પંદર સોળ એટલે પંદર ગુણ્યા અગિયાર એટલે વડોદરા શહેરની વસ્તી ત્રણ વર્ષે એકસો થાય હવે એકસોને પાંસઠ ટકાનો જે વધારો છે એમાં મૂળ વસ્તી કેટલી હતી સો ટકા એ બાદ કરી દઈએ એકસો માંથી સો ગયા તો પાંસઠ ટકા વધ્યા તો આપણે પૂછ્યું ત્રણ વર્ષ પછી વસ્તીમાં કેટલો વધારો થયો હશે તો ત્રણ વર્ષ પછી વસ્તીમાં પાંસઠ ટકાનો વધારો થયો હશે ક્લિયર ખબર પડે છે કે એક જ વર્ષ હોય તો વસ્તી ગુણ્યા વધારો ભાગ્યા સો બે વર્ષ હોય તો બીજી વાર વધારો ભાગ્ય સો ત્રણ વર્ષ હોય તો ત્રીજી વાર વધારો ભાગ્યા સો ખબર પડે છે ઘટાડો હોય તો અહીંયા જેમ આપણે દસ ટકા વધારો હતો એકસો દસ લખ્યા દસ ટકા ઘટાડો હોત તો આપણે કેટલા લખત નહીં વીસ ટકા વધારો છે એની જગ્યાએ વીસ ટકા ઘટાડો હોત તો આપણે એકસો વીસ ની જગ્યાએ કેટલા લખત એસી વધારો હોય તો સો માં ઉમેરવાના ઘટાડો હોય તો સો માંથી બાદ કરવાના ક્લિયર જુઓ તો આગળ શું કહે છે ગાંધીનગરની બે વર્ષમાં અનુક્રમે વીસ ટકા ને ત્રીસ ટકા વધે છે ગાંધીનગરની વસ્તી અનુક્રમે કેટલી વધે છે વીસ ટકા વધે છે ત્રીજા વર્ષે વીસ ટકાનો ઘટાડો થાય છે શરૂઆતમાં વસ્તી હોય તો ત્રણ વર્ષ પછીની વસ્તી જણાવો પેલું વસ્તી આપણને આપી દીધી છે ત્રણ લાખ પચાસ હજાર એટલા લખી દીધી ત્રણ લાખ પચાસ હજાર આટલું ખબર પડી સૂત્રમાં પેલા વસ્તી વસ્તી અહીંયા આપી છે ત્રણ લાખ પચાસ હજાર એ આપણે લખી દીધી પછી પહેલા વર્ષે વીસ ટકા વધે છે એટલે સો વત્તાવીસ સો વીસ કેટલા થાય એકસો વીસ એટલે અહીંયા લખીએ એકસો કેટલા આવશે સો આટલું રેડી સૂત્ર પ્રમાણે જઈએ છીએ સો પ્લસ માઇનસ ટકા ભાગ્યા સો અહીંયા પ્લસ થાય છે વીસ સો માં પ્લસ ઉમેરા એકસો વીસ ભાગ્યા સો હવે બીજા વર્ષે ત્રીસ ટકા વધે છે એટલે સો માં ત્રીસ ઉમેરીએ એકસો ત્રીસ ભાગ્યા સો બરાબર છે ને ભાઈ ઓકે ત્રીજા વર્ષે વીસ ટકાનો ઘટાડો થાય છે જો વધારો થાય તો સો માં પ્લસ કરવાના ઘટાડા થાય તો સો માંથી બાદ કરવાના તો સો માંથી વીસ બાદ કરો તો કેટલા આવ્યા એસી તો ત્રીજા વર્ષે શું લખીશું તો કે એસી ભાગ્યા સો આટલું લગતા આવડે જો આટલું લગતા આવડી જાય તો હવે તમારું કામ પતી ગયું નકરું સોત્ર પાડવાનું છે એક બે ત્રણ ચાર પાંચ ને છ બધાની ઉડાળ દેવાના ઘણી ઘણી ઉડાળવા નીચે ત્રણ વખત 100 લખ્યા એટલે મને મગજમાં હતી 6 છે એટલે 6 ઉડાળ્યા ઓરે ઠેકી ન પડે કે બધા છે તારે ન હો જાય એટલે એય તું બોય તો નહિ જડ પાસો રેડી ઉપર 6 નીચે 6 મીંડા જતા રહ્યા તો હવે વૈદ્યુ શું તો કે અહીંયા બધા 35 અહીંયા બધા 12 અહીંયા 13 અને અહીં 80 ઓય કે તું તે શું કરે ચલેઠાય એટલે આ બધાને ભેગા કરીએ 35 * 12 * 13 * 80 આને કહેવાય ગુણાકાર પાંત્રીસ દુ સિત્તેર સિત્તેર દુ એકસો ચાલીસો ચાલીસ એટલે અઠ્યાવીસો ગુણ્યા બાર ગુણ્યા તેર કરીએ એટલે એકસો છપ્પન બાર છત્રીસ છ ત્રણ બાર બાર ને ત્રણ પંદર હવે એકસો છપ્પન ગુણ્યા અઠ્યાવીસ આ એકસો છપ્પન ગુણ્યા અઠ્યાવીસ

ત્રણ વર્ષ પહેલા ગાંધીનગરની વસ્તી ત્રણ લાખ પચાસ હજાર હતી પછી પેલા વીસ ટકા વધ્યા પછી ત્રીસ ટકા વધ્યા પછી વીસ ટકા માઇનસ થયા આ વધારે ઘટાડો બધું કરીને ફાઈનલ ક્યાં પૂર ચાર લાખ છત્રીસ હજાર આઠસો સમજાય છે સૂત્ર સાવ સિમ્પલ છે વસ્તી ગુણ્યા સો ઓર માઇનસ ટકા ભાગ્યા સો એક જ વર્ષ આપ્યું તો આટલું જ લખવાનું બે વર્ષ આપ્યા તો બે વાર લખવાનું ત્રણ આપ્યા તો ત્રણ લખવાનું સિમ્પલ છે સમજાય છે ભાઈ સાચું હજી દાખલો ગણીએ એટલે વધારે સમજાય ગાંધીનગરની હાલની વસ્તી એક લાખ એસી હજારની છે જો તેમાં દર વર્ષે દસ ટકાનો વધારો થાય તો બે વર્ષ પછી વસ્તી કેટલી હોય જો વસ્તી ગુણ્યા સો પ્લસ ઓર માઇનસ ટકા છેદમાં સો આવું સૂત્ર હતું તો વસ્તી અહીંયા આપી દીધી છે એક લાખ એસી હજાર આ એક લાખ એસી હજારની વસ્તી ગુણ્યા દર વર્ષે દસ ટકાનો વધારો થાય એટલે સો વત્તા દસ એકસો દસ થાય ખાલી એક જ વર્ષ નું હોત તો પતી ગયું પછી અહીંયા શું છે છે બે વર્ષ તો બીજા વર્ષે હજી વધારો થાય સો વત્તા દસ હરી ગુણ્યા એકસો દસ ભાગ્યા સો આટલું લગતા આવડે ખાલી કોમન સેન્સ છે ભાઈ કે જેટલા ટકા આપ્યા છે ને એ સો માં ઉમેરી અને નીચે સો એ ભાગવાનું છે વસ્તી તમને આપી છે એક લાખ એસી હજાર ક્યાં ઘરનું કઈ કાઢવું છે એક લાખ એસી હજાર ની વસ્તી અહીંયા લખી દીધું ટકા કેટલા દસ ઘટાડો દે નેવું ભાગ્યા સો છે હવે તો કે છેદ દુરાડો જો ચાર મીંડા છે એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર આટલું ઉડી ગયું અહીંયા શું વધ્યું કે અઢાર અગિયાર ગુણ્યા અગિયાર એકસો ને એકવીસ બે મીંડા આટલું વધ્યું આ બે મીંડા છે એમ એકા વધી બે લાખ સત્તર હજાર ને આઠસો ની વસ્તી થઈ એક લાખ એસી હજાર ગાંધીનગરની વસ્તી હતી ઓકે પહેલા વર્ષે દસ ટકા વધી બીજા વર્ષે પાછી દસ ટકા વધી તો ટોટલ જે વસ્તી છે એ હવે કેટલા પી તો કે બે લાખ સત્તર હજાર ને આઠસો પડે છે બહુ સિમ્પલ મેથડ છે ખાલી બે ચાર વખત દાખલા ગણવા પડશે તમે જીવનમાં પહેલી વખત જોતા હશો તો થોડીક તકલીફ પડશે પણ આ દાખલા એક બે વખત વિડીયો જોઈ લેશો પછી બે ત્રણ વખત જાતે ગણી લેશો એટલે એકદમ મજા થઈ જાય ઓહો આ તો સિમ્પલ છે કે મારે સમજાવવું પડે એટલે હું બધું લખું છું બાકી તમે ડાયરેક્ટ હટાહાટી બોલાવી દે ખરાબ જ પ્રેક્ટિસ કરશો પછી નક્કી એ હટાહાટી બોલાવી દે આપડી રાજકોટની હાલની વસ્તી સત્તાવન હજાર છસો છે રોગચાળાના કારણે દર વર્ષે ચાર ટકા વસ્તી ઘટતી જાય છે તો બે વર્ષ પહેલાની વસ્તી કેટલી હશે કેટલા વર્ષ પહેલાની કીધી છે વર્ષ માટે સૂત્ર હતું હતું વસ્તી ગુણ્યા ઉપર અને નીચે સો પ્લસ ઓર માઇનસ ટકા આવું હતું સૂત્ર યાદ આવી ગયું ઓકે હવે વસ્તી તમને આપી છે સત્તાવન છસો આ સત્તાવન ની વસ્તી ગુણ્યા સો ચાર ટકા વસ્તી ઘટતી જાય છે જો ઘટે તો સો માંથી ચાર ઓછા કરવાના આ કોન્સેપ્ટ ખબર પડે છે દસ ટકા વધે તો આપણે શું કરતા હતા સો ને દસ ઉમેરતા એકસો દસ કરતા હતા ને અહીંયા ચાર ઘટે છે તો સો માંથી ચાર બાદ કરો સો માંથી તમે ટકા બાદ કરો ચાર એટલે સો માંથી ચાર અગ્યા કેટલા વધતા છન્નું તો અહીંયા નીચે કેટલા લખવાના છન્નું આ એક વર્ષ હવે શું કહેજે બે વર્ષ પહેલાની કીધી છે એટલે આવું આવું હજી બીજી વખત કરવું પડશે સો ભાગ્યા છન્નું હવે છેદ ઉડાડવાનું ઓકે અહીંયા તમારું ગણિત હવે કામ કરે જો સિમ્પલ છે કે ઉપર કંઈ મેંડા તો છે એ નહીં તો કાંઈ વાંધો નહીં છન્નું ઉડાડવાની કોશિશ કરો અહીંયા છ છે ઉપરે છ છે એટલે કંઈક તો ચાલતું જ હશે પેલા બંનેમાં બે વડે ભાગ ચલાવી દઈએ તમે આને અલગ કરવું હોય ને તો આવું કરી શકો જો આ પાંચસો ને છોતેર આ બે મીંડા છે ને એની જગ્યા સો કરી નાખો વધતા ઓલા સો અલગ અલગ આ સો આ બીજા સો અને આ અલગ સો ભાગ્યા નીચે છન્નું ગુણ્યા છન્નું એટલે શું થાય છે બે ભાગ ચલાવો અથવા તો નવ ને છ પંદર અહીંયા છ અઢાર ડાયરેક્ટ છ ભાગ ચાલશે સોળ છંક છન્નું થાય થાય ને ઓકે સોળ છંક છન્નું અહીંયા છ એકાદ છ છ નવા ચોપન છત્રીસ બીજા છ નવા ચોપન છત્રીસ બધા છાયો છાયો છત્રીસ ચોક્સો ફરી અહિયાં પચીસ ચોક્કસ પચીસ ગુણ્યા પચીસ પચીસ ગુણ્યા પચીસ એટલે પેલા કેટલા થાય છસો ને વાહલા બે મીંડા એમના એમ તો એવું કે છે કે રાજકોટની હાલની વસ્તી સત્તાવન હજાર ને છસોની છે રોગચાળાના કારણે દર વર્ષે ચાર ટકા વસ્તી ઘટતી જાય તો બે વર્ષ પહેલાની વસ્તી કેટલી હશે તો બે વર્ષ પહેલાની વસ્તી બાસઠ હજાર પાંચસો હતી ધીમે ધીમે ઘટતી ગઈ એટલે હવે અત્યારે કેટલી થઈ ગઈ છે સત્તાવન હજાર ને છસો રેડી કોન્સેપ્ટ બિલકુલ ક્લિયર છે પેલા વસ્તી તો કે સત્તાવન હજાર છસો પહેલાંની પૂછી છે તો સો ઉપર અને તફાવત નીચે લખવાનો ઓકે ઉપર સો લખ્યા જો અહીંયા ચાર ટકાનો ઘટાડો ના કીધો હોત ને ચાર ટકાનો વધારો કીધો હોત તો આપણે અહીંયા છન્નુંની જગ્યાએ કેટલા લખત એકસો ચાર ખ્યાલ પડે છે વધારો કીધો હોય વસ્તીમાં તો પ્લસ કરવાનો ઘટાડો કીધો હોય તો માઇનસ કરવાનું ખાલી મગજમાં શું રાખવું કે પછીની વસ્તી કીધી હોય ને તો વધારો ઘટાડો ઉપર રાખવાનો સો નીચે રાખવાનો પહેલાનું પૂછ્યું હોય ને તો સો ઉપર રાખવાના વધારો ઘટાડો નીચે રાખવો આ વધારો ઘટાડો ક્યાં રાખવાનું નીચે જો પહેલાનું કીધું હોય તો પછીનું કીધું હોય તો આ ઉપર ને સો નીચે જેટલા વર્ષ કીધા હોય એટલા લખી નાખવાનું ખબર પડે છે એકદમ કોન્સેપ્ટ ક્લિયર થાય છે સેજે શર્માતા નહીં હોય ના ખબર પડે તો વિડીયો પાંચ વખત પાછો જોજો પણ કોન્સેપ્ટ એકદમ ટકાટક હોવો જોઈએ સિમ્પલ છે બે વસ્તુ છે કાં તો પહેલાનું પૂછે કાં તો પછીનું પછીનું પૂછે તો આ સો વત્તા ટકાવારી ઉપર લખવાની ઓછું હોય તો ઉપર લખવાનું નીચે સો લખવાનું પહેલાનું પૂછે તો સો ઉપર લખવાના વધારો ઘટાડો નીચે લખવાનો આગળ વસ્તી આપી હોય તો લખી દેવાની ના હોય તો સો હમ ચલો જો હજી આગળ જઈએ તમારા માટે એક મસ્ત દાખલો કે જોધપુર જામ જોધપુર શહેરની વસ્તી દસ હજાર છે તેમાં પ્રથમ વર્ષે દસ ટકા અને બીજા વર્ષે વીસ ટકાના ના દરે વસ્તી વધે છે તો બે વર્ષના અંતે કુલ કેટલી વસ્તી થશે ફટાફટ જવાબ લઈ દો ત્યાં સુધી વિડીયો પોઝ કરી દો પછી આગળ આવો જેવું આવડે એવું પણ જાતે ગણવાનું જાતે ગણશો તો ખબર પડશે કે સાચું પડ્યું ખોટું પડશે તો ખબર પડશે ભૂલ ક્યાં પડી હું પાછું સમજાવું ત્યારે જોઈ લેવાનું તો વસ્તી દસ હજાર ગુણ્યા પ્રથમ વર્ષે દસ ટકા અને બીજા વર્ષે વીસ ટકા હવે પછીના વર્ષ કીધા છે એટલે દસ ટકા એની જગ્યાએ એકસો દસ લખીશું નીચે આવશે સો ગુણ્યા વીસ ટકા એટલે ઉપર એકસો વીસ નીચે આવશે સો ચાર મીંડા છે એટલે ઉપર નીચે ચાર મીંડા ઉડાવી દઈએ એક બે ત્રણ અને ચાર એક બે ત્રણ અને ચાર તો ઉપર આવી ગયું જો આવી ગયો હોય તો મતલબ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયું તો તમારા ચહેરા ઉપર નાના કૃષિમાં દેખાતી હોવી જોઈએ હા કે કંઈક અસર આવી ખરી સાવ સિમ્પલ છે ને પહેલા જો બે વસ્તુ મગજમાં રાખવાની છે એક કાતો તો પછીનું પૂછ્યું હોય કાં તો પહેલાનું બંને માં એક વસ્તુ કોમન છે વસ્તી તો આવશે જ તે ઉપર નીચે વસ્તી કોમન છે હવે જો તમને પછીના વર્ષનું પૂછે તો ઉપર સો પ્લસ ઓર માઇનસ ટકા વધારે કીધું હોય તો વધારે ઘટાડવાના ભાગ્યા સો પહેલાના વર્ષનું પૂછ્યું હોય તો આને ખાલી ઉલટાઈ દેવાનું સો ઉપર અને નીચે સો પ્લસ ઓર માઇનસ ટકા બસ આટલું છે વધારે કીધું હોય કે વસ્તી વધે છે તો સોમાં વધારે દેવાનું ઘટાડો કીધું સોમાંથી ઘટાડો દેવાના ઉપર લખવું નીચે લખવું એટલું નક્કી કરવાનું એના માટે તમને રકમ આપી હશે કે ભાઈ હવે પછીનું કીધું હવે પછીનું કીધું હોય તો આવાળી મેથડ પહેલાંનું પૂછ્યું હોય તો આ વાળી મેથડ રેડી પાક્કે પાય કમ્પ્લીટ તો આગળ જઈએ એક સરસ મજાની મેથડ તમારી રાહ જોઈએ છે કેટલીક મેથડો છે બસ હવે ઘણી ગાંઠી હવે તો મોત ગઈ થોડી રહી પણ મજા આવે એવા દાખલા ગણવાના છે ઓકે ચલો આવો ફટાફટ ચલો તો એક સરસ મજાની રીત છે ઓકે મજા આવે એવી છે પણ નવી લાગશે કદાચ કેમ કે કદાચ તમે પહેલી વખત આવી રીતના દાખલા ગણતા હશો આપણે જે રીત શીખવાના છીએ એનું નામ છે વેન આકૃતિ આધારિત દાખલા ટકાવારીમાં અમુક દાખલા કદાચ વેન આકૃતિ આધારિત પૂછે કે આટલા લોકોને આનો વ્યસન છે આટલા લોકોને આનો વ્યસન છે અમુક લોકોને બે છે અમુકને હાવ નથી તો કયા કેટલા છે કયા કેટલા નથી આવું કોઈ પણ રીતે પૂછે તો આપણે સમજીને દાખલો ગણીશું બહુ મજા આવશે વેન આકૃતિ આધારિત કહેવાય પણ આકૃતિ ન દોરો તો જવાબ આવી જાય આપણે બંને રીતે ટ્રાય મારીએ કે ભાઈ દ્વારકામાં પચાસ ટકા લોકો ચા પીવે છે દ્વારકામાં પચાસ ટકા લોકો ચા પીવે છે ચાલીસ ટકા લોકો કોફી પીવે છે ઘરની ભેંસો હોય એટલે કરો કોફી કોફી બનાવો જ્યારે લોકો પીવે છે અને એ મહેમાન ગતિ માણતા હોય છે ઓકે આના ઘરે જાય તો ચા ઠોકી આવે ઓલાન ઘરે જાય તો કોફી એટલે એમ દહ ટકા એવા ઘરે ભેંસું નથી રાખતા એ તો કેટલા ટકા લોકો કંઈ પણ પીતા નથી આવું છે તો હવે આ કેવા શું માગે છે એ સમજીએ જો વેન આકૃતિ દોરીએ ને તો આવું થાય આ ચા વાળી આકૃતિ અને અહીંયા બીજી કોફી વાળી જ્યારે એવું કીધું હોય કે આટલા લોકો ચા પીવે આટલા કોફી પીવે આટલા બંને પીવે બંને જો ખાલી ચા વાળા છે ને આ રાઉન્ડ ખાલી કોફી વાળા છે નો આ રાઉન્ડ પણ બંને હોય આમાં વચ્ચે આવી જાય તો દસ ટકા લોકો બંને પીવે છે એટલે અહીંયા વચ્ચેના રાઉન્ડમાં કેટલા આવશે દસ ટકા હવે શું કે છે કે પચાસ ટકા લોકો ચા પીવે છે એટલે આખું આ ચાનું છે એમાં પચાસ ટકા થાય હવે દસ ટકા તો આઈ ગયા દસ ટકા આઈ ગયા તો બાકી કેટલા વધ્યા કોમન સેન્સ છે ને પેલા આખું રાઉન્ડ ચા નું છે એમાં દસ ટકા આવી ગયા છે તો હવે કેટલા વધ્યા ચાલીસ ટકા મતલબ કે ચાલીસ ટકા પ્યોર ચા વાળા દસ ટકા ચા અને કોફી વાળા એટલે એ રીતે ટોટલ ચા વાળા કેટલા થઈ ગયા પચાસ ટકા કોફી વાળા તો કે આખું રાઉન્ડ કોફી નું ચાલીસ ટકા છે દસ આવી ગયા તો હવે વાહે વધ્યા કેટલા ત્રીસ આ કોન્સેપ્ટ ખબર પડી ટોટલ પચાસ ટકા લોકો છે એમાંથી ચાલીસ ટકા એવા છે નકરી ચા પીવે એમ કોફી નહીં કે બાધા છે ચાલીસ ટકા લોકો કોફી પીવે છે ઓકે એ એવા છે નકરી કોફી ચા નથી પીતા બાધા દસ ટકા એવું છે કે ચા મળે તો ચા એ પી લે ને કોફી મળે તો કોફી પી લઈએ એટલે ચા વાળા જો ચાલીસ ભેગા થઈ જાય એટલે પચાસ થી આ પચાસ માંથી પ્યોર ચા વાળા કેટલા ચાલીસ દસ મિક્સ એવી જ રીતે કોફી ટોટલ કોફી વાળા ચાલીસ ચાલીસ માંથી ત્રીસ પ્યોર કોફી દસ ટકા ને કોફી ચા બે સમજાય છે ભાઈ એટલે આ આવું કહેવા માંગે છે કે ટોટલ ચાલીસ ને દસ પચાસ પણ એમાંથી ચાલીસ ટકા પ્યોર ચા દસ ટકા પેલા કોફી વાળા જોડે કે બંને પીવે છે બંને પીવે એટલે ચા એ પીવે છે અને કોફી પીવે છે તો એ બે માંથી ગાઢી લીધા હવે પચાસ હજારમાંથી દસ ગાઢ લીધા તો વાયે ચાલીસ વિધા પચાસ ટકામાંથી ઓકે આ બાજુ ચાલીસમાંથી દસ ગાઢ લીધા વાહે કેટલા લીધા ત્રીસ અને હાવ કોમન સેન્સ કે ટોટલ પચાસ ટકા છે ટોટલ પચાસ એમાંથી મિક્સ માં દસ આવે એ ગાઢી નાખો તો અહીંયા કેટલા વધ્યા તો કે ચાલીસ ટકા આ ચાલીસ ટકા પ્યોર ચા એમ ચાલીસ ટકા લોકો કોફી પીવે છે એમાંથી મિક્સ વાળા દસ ગાઢ નાખીએ તો પ્યોર કોફી વાળા કેટલા વધ્યા ત્રીસ આ તો ખબર પડે ને કે પેલું બંને પીવે એના સિવાયના ના પચાસ ટકા લોકો એવા છે કે જે બંને પીવે છે તો દસ ટકા લોકો એવા છે બંને પીવે છે ટોટલ ચા વાળા પચાસ ટકા એમાંથી પેલા દસ ગાઢ નાખો તો હવે કેટલા વધ્યા ચાલીસ કોફી વાળા ચાલીસ ટકા એમાંથી દસ ગાઢ નાખો એટલે ત્રીસ આ પ્યોર ચા વાળા આ પ્યોર કોફી વાળા એટલે ચાલીસ ને ત્રીસ કેટલા થયા તો કે સિત્તેર સિત્તેર ટકા થઈ ગયા ઓલા દસ છે એ પણ તો તો છે ને એટલે એમાં એડ કરી ટોટલ લોકો કેટલા થયા એસી ટકા તો પ્રશ્ન એ પૂછે છે કેટલા લોકો કંઈ પણ પીતા નથી હવે મેક્ઝિમમ સો ટકા હોય એમાંથી એસી ટકા કા તો ચા પીવે તો કોફી પીવે તો બે પીવે ઓકે એમાં આવી ગયા તો વધ્યા કેટલા વીસ ટકા એવા છે કે કશું પીતા નથી અહિયાં ચાલીસ ટકા ચાલીસ ને આપણે સો માંથી એસી ટકા લોકો બાદ કરી દઈએ તો વધે કેટલા વીસ ટકા વીસ ટકા પીતા નથી તો કોન્સેપ્ટ આમાં સમજવા જેવું શું છે તો કે ભાઈ પચાસ માંથી દસ ટકા લોકો બે પીવે છે તો એ દસ ઘાટ તો લીધા કેટલા ચાલીસ ચાલીસ ટકા લોકો માંથી દસ ઘાટ નાખો તો વાહે કેટલા ત્રીસ એટલે આ આપણને પ્યોર આઈટમ મળી ગઈ કે ભાઈ ચાલીસ ટકા પ્યોર ચા ત્રીસ ટકા લોકો પ્યોર કોફી તો ચાલીસ ને ત્રીસ કેટલા થયા સિત્તેર આ સિત્તેર સિત્તેર ઉપરાંત દસ ટકા લોકો મિક્સ વાળા છે એ સિત્તેર ને દસ કેટલા થઈ ગયા એસી તો સો માંથી એસી પીવે છે તો વાહે વીસ પીતા નથી ચા ને કોફી ગયા બીજું કઈ પીતા હોય કદાચ પણ એવું ના હોય જે ચા ને કોફી ન પીવે લગભગ કઈ ન જ પીતા હોય બીજો દાખલો જોઈએ હજી થોડું આને વધારે સમજવાની કોશિશ કરીએ કે રજવાડી હોટલમાં સાહીઠ ટકા લોકો શાકાહારી ભોજન છે સાહીઠ ટકા લોકો છે એ શાકાહારી ભોજન લે છે ત્રીસ ટકા લોકો માંસાહારી છે ત્રીસ ટકા લોકો માંસાહારી છે આ સાહીઠ ટકા શાકાહારી અને ત્રીસ ટકા માંસાહારી પંદર ટકા લોકો બંને પ્રકારનું ભોજન લે છે પંદર ટકા બંને ખાય શાકાહારી માંસાહારી બે હાલે મિક્સમાં તો હવે મારે પ્યોર જોતા હોય કે ટોટલ સાહીઠ ટકા એમાંથી આ મિક્સ વાળા પંદર ગાઢ નાખું કેમ કે પંદર આમાંથી જ હશે સાહીઠમાંથી પંદર ગાઢ નાખું તો વાહે કેટલા વધ્યા પિસ્તાલીસ આ પિસ્તાલીસ ટકા એવા છે જે પ્યોર શાકાહારી ત્રીસ ટકા લોકો ટોટલ માંસાહારી ખાય છે કે ત્રીસ માંથી પંદર તો મિક્સ માં આવી ગયા એ પંદર મિક્સ વાળા ઘાટ નાખું તો પ્યોર માંસાહારી કેટલા વધ્યા તો કે ત્રીસ માંથી પંદર ઘાટ નાખો તો પંદર પ્યોર માસાહારી આટલી વસ્તુ ખબર પડી ઓકે પિસ્તાલીસ લોકો પ્યોર શાકાહારી પંદર લોકો પ્યોર માંસાહારી અને બાકીના પંદર જે છે એ બંનેને હાલે મિક્સમાં એટલે જો સાઠ માંથી મેં પંદર ગાઢ લીધા ત્રીસ માંથી પંદર ગાઢ લીધા એટલે આ શાકાહારી મળી ગયા માંસાહારી મળી ગયા વધતા પંદર મિક્સમાં એટલે ટોટલ કેટલા થયા તો કે પંદર ને પંદર ત્રીસ ત્રીસ ને ચાલીસ એટલે પંચોતેર ટોટલ કેટલા ટકા થયા પંચોતેર ટોટલ લોકો કેટલા છે પહેલા તો કે સો ટકા એમાંથી પંચોતેર એમાંથી પિસ્તાલીસ ટકા એ પ્યોર શાકાહારી ખાધું છે પંદર ટકા એ પ્યોર માંસાહારી ખાધું છે બાકીના પંદર ટકા એ મિક્સમાં ઠોક્યું છે આ બાજુથી ઉપાડ્યું ઉપાડ્યું આ બાજુથી ઉપાડ્યું એમ બધું ભેગું કરીએ તો પંચોતેર ટકા લીધા પંચોતેર ટકા ઝાપટી લીધું છે વૈધા કેટલા સો માંથી પંચોતેર ગયા એટલે પછી વધ્યા આ પચીસ ટકા એવું છે કે જેણે બિચારાએ હજી કશું ખાધું નથી કેમ કે વારો જ ન નથી આવે ઓલા ઊભા થાય તો આ બે કોન્સેપ્ટ ખબર પડે છે હવે જો આ જ વસ્તુ આપણે વેન આકૃતિથી સમજીએ કે ભાઈ સાહીઠ ટકા લોકો છે એ શાકાહારી એટલે શાકાહારીનું થઈ ગયું પછી ત્રીસ ટકા લોકો છે એ માંસાહારી એટલે માંસાહારીનું થઈ ગયું પંદર ટકા લોકો બંને પ્રકારના એટલે જે બંને પ્રકારના હોય એ બંને શાકાહારી આ માંસાહારી અને મિક્સમાં તો ટોટલ કેટલા થયા તો કે પંદર ને પંદર ત્રીસ ત્રીસ ને ચાલીસ સિત્તેર ને પાંચ પંચોતેર પંચોતેર ટકા લોકો આવી ગયા તો વાંહે પચીસ પચીસ ટકા હજી ખાધું નથી રે સમજાય છે ધીમે ધીમે ભલે સમજાય પણ સમજાવવું જોઈએ બસ પેલું કેમ મોડી પણ મોડી ઓડી જોઈએ એ મોડી પણ મોડી એવું નહીં વહેલી તે વહેલી જે પેલી આવે એ જ જોઈએ નોકરી એના માટે સમજવું પડશે લખવું પડશે તૈયાર કરવું પડશે આમાં કોઈ માનછોડ કરવાની થતી નથી કેમકે બે વર મોડા લાગીએ ચાર પાંચ કરોડ નુકસાન જાય છે એટલે એટલે લાગવું જ છે વહેલું આવે એવી તરત જ તે ગાંધીનગરમાં પચાસ ટકા લોકો ગુજરાત સમાચાર વાંચે છે ત્રીસ ટકા લોકો સંદેશ વાંચે છે પંદર ટકા લોકો ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચે છે સાત ટકા લોકો ત્રણે છાપા વાંચે છે તો ગાંધીનગરની વસ્તી ત્રણ લાખની હોય તો કેટલા લોકો છાપા વાંચતા નથી હવે જો ગુજરાત સમાચાર ગુજરાત સમાચાર પચાસ ટકા લોકો વાંચે છે સંદેશ તો કે સંદેશ છે ભાઈ એ ત્રીસ ટકા લોકો વાંચે છે પછી તો કે પંદર ટકા લોકો ધ ટાઈમ્સ ધ ટાઈમ્સ છે એ પંદર ટકા લોકો વાંચે છે સાત ટકા લોકો ત્રણે વાંચે છે હવે સાત ટકા લોકો ત્રણેય છે ત્રણેય માંથી સાત સાત બાદ કરી નાખીએ કે ભાઈ પચાસ માંથી ઓલા સાત બાદ કરી નાખીએ તો પ્યોર ગુજરાત વાળા કેટલા વધ્યા તેતાલીસ સમજાય છે કે ટોટલ પચાસ ટકા એમાંથી ત્રણેય વાંચવા વાળા સાત બાદ કરી નાખીએ તો પ્યોર ગુજરાત વાળા કેટલા આવ્યા પ્યોર ગુજરાત વાળા તેતાલીસ એવી જ રીતે ત્રીસ ટકા લોકો સંદેશ વાંચે છે પણ સાત મિક્સમાં છે એ સાતને કાઢી નાખીએ તો પ્યોર સંદેશ વાળા કેટલા તો કે ત્રેવીસ ટકા ધ ટાઈમ્સ પંદર ટકા લોકો વાંચે છે તો પેલા સાત મિક્સ વાળા ગાઢ નાખીએ સાત મિક્સ વાળા ગાઢ નાખીએ એટલે પ્યોર આઠ વિધા પ્યોર કેટલા વિધા આઠ આઠ ટકા લોકો ધ ટાઈમ્સ વાંચે છે રેડી એટલે પ્યોર ગુજરાત વાળા થઈ ગયા તમારા તેતાલીસ ઓકે પછી પ્યોર સંદેશ વાળા ત્રેવીસ પ્યોર ટાઈમ્સ વાળા આઠ અને સાત ટકા વાળા જનરલ ઓકે જે બધામાં આવે છે તો ટોટલ પબ્લિક કેટલી થઈ વાંચવા વાળી એનો સરવાળો કરી સાત ને આઠ પંદર પંદર ને છ એકવીસ ને એક વધી પડી બે ચાર ને બે છ ને બે આઠ એક્યાસી ટકા લોકો એવા છે કે જે કોઈ ને કોઈ છાપુ વાંચે છે સિંગલ ડબલ જે વાંચે છે એનો મતલબ કે કે લોકો લોકો વાંચતા વાંચતા નથી નથી તો એ છે છે કેટલા વસ્તી આપણને આપી ત્રણ લાખ લાખ એ આપણે પહેલી બીજી મેથડમાં શીખી ગયા છીએ એના ઓગણીસ ટકા એટલે ગુણ્યા ઓગણીસ ભાગ્યા સો આ જીરો જીરો જતા રહ્યા ઓગણીસ એકા ઓગણીસ ઓગણીસ થી આડત્રીસ ઓગણીસ પાછળ ત્રણ મીંડા પાછળ ત્રણ મીંડા સત્તાવન હજાર લોકો એવા છે ગાંધીનગરમાં કે જે લોકો એકે છાપું વાંચતા નથી સમજાય છે ભાઈ અને જો મેથડ સમજવાની સમજ કોશિશ કરો કે આ પોઈન્ટ કેવા શું માગે છે પચાસ ટકા લોકો ગુજરાત સમાચાર વાંચે છે ત્રીસ ટકા લોકો સંદેશ વાંચે છે પંદર ટકા લોકો ધ ટાઈમ્સ વાંચે છે સાત ટકા લોકો બધા વાંચે છે તો પચાસમાંથી પહેલા બધાવાળા ઘાટ નાખો સાત એટલે પ્યોર ગુજરાતવાળા કેટલા વધ્યા તો કે તેતાલીસ ટોટલ ત્રીસ ટકા સંદેશ વાંચે છે એમાંથી પેલા મિક્સ વાળા સાત ગાઢ નાખો તો પ્યોર સંદેશ વાળા કેટલા વધ્યા ત્રેવીસ ધ ટાઈમ્સ વાળા અઢાર એમાંથી સાત ગાઢ નાખો મિક્સ વાળા એટલે પ્યોર ટાઈમ્સ વાળા કેટલા વધ્યા આઠ આ બધા પ્યોર થઈ ગયા આના સિવાય બધા ભેગા હોય એવા કેટલા છે સાત ટકા એટલે એનો સરવાળો કરી દઈએ તો આપણને આખે આખા વાંચવા વાળો વર્ગ મળી ગયો સિંગલ હોય તો ભલે અને ડબલ હોય તો ભલે આટલું થયું હવે એ ટોટલ સરવાળો કેટલા આવ્યો એક્યાસી ટકા સો માંથી એક્યાસી વાંચે છે પછી ગુજરાત વાંચે સંદેશ વાંચે ભાસ્કર વાંચે જી વાંચે નથી વાંચતા એવા કેટલા તો કે ઓગણીસ ત્રણ લાખ ના ઓગણીસ હજાર એટલે સત્તાવન હજાર થયા ત્રણ લાખ ના ઓગણીસ ટકા એટલે કેટલા થયા સત્તાવન હજાર વેન આકૃતિ થી આ દાખલો હજી સમજીએ જો આ ગુજરાત આ સંદેશ અને આ ધ ટાઈમ્સ ટાઈમ્સ બરાબર પચાસ ટકા લોકો ગુજરાત વાંચે છે એટલે ટોટલ પચાસ થયા ટકા લોકો તો વાંચે છે સાત ટકા લોકો વાંચે છે એટલે જો અહીંયા વચ્ચે આવી ગયા ત્રણેમાં હવે ટોટલ આખું ગુજરાત વાંચવા વાળા કેટલા તો કે પચાસ ટકા હવે પચાસ માંથી સાત અહીંયા આવી ગયા તો બાકી કેટલા વધ્યા તેતાલીસ એટલે આ તેતાલીસ ત્રીસ ટકા લોકો સંદેશ વાંચે છે સાત નીકળી ગયા તો અહીંયા વધ્યા કેટલા તો કે ત્રેવીસ અઢાર ટાઈમ્સ ઓફ વાંચે છે સાત નીકળી ગયા તો વૈધા કેટલા આઠ જો આ ત્રણેયનો સરવાળો કરો તેતાલીસ ત્રેવીસ આઠ ને આઠ એટલે આ બધાનો સરવાળો કેટલા ટકા થઈ જશે એક્યાસી એક્યાસી ટકા વાંચે છે તો ઓગણીસ ટકા વાંચતા નથી રેડી એટલે વેના આકૃતિ દોરો તો ભલે ના દોરો તો ભલે જવાબ તમારો બિલકુલ સરળતાથી આવી જશે ખાલી આટલું યાદ રાખવાનું કે પ્યોર કેટલા એ ગતિ લેવાના બધા પ્યોર પ્યોર વતા છે એટલે મિક્સ એ બધાનો સરવાળો કર દો એટલે તમને એક અમાઉન્ટ મળી જશે ટોટલ સો હોય આવી ગયા તો ઓગણીસ બાકી રહે છે કેટલા ટકા લોકો બોતેર ટકા ચુમ્માલીસ ટકા લોકો કોફી પીવે છે હવે જો બોતેર ટકા લોકો ચા પીવે છે વત્તા ચુમ્માલીસ ટકા લોકો છે કોફી પીવે છે તો ચાર ને બે છ સાત ને ચાર અગિયાર ટોટલ લોકો થઈ ગયા એકસો સોળ લોકો તો સો થી વધારે હોય ના શકે ટોટલ તો વધારે જે છે એનો મતલબ કે શું થયું અમુક લોકો રિપીટ કરે છે ચા એ પીવે કોફી પીવે એટલે બંને માં આવ્યા એટલે એકસો સોળ ટકા થઈ ગયું તો અંદર કીધું છે જો ચાલીસ લોકો બંને પીતા હોય આવ્યું ચાલીસ લોકો બંને પીતા હોય તો આ સોસાયટીમાં કુલ કેટલા લોકો હશે હવે જો એકસો સોળ માંથી આપણે મૂળ સો ટકા લોકોને ગાઢ નાખીએ તો અહીંયા વધારાના કેટલા આવ્યા સોળ સોળ ટકા લોકો એવા છે કે જે એક્સ્ટ્રા બે પીવે છે એમ ખાલી ચા નહીં કોફી નહીં બંને પીતા હોય એવા કેટલા ત્યાં સોળ જો સોળ ટકાએ વસ્તી આપણે કીધી છે ચાલીસ સોળ ટકા ચાલીસ થતા હોય તો સો ટકા ચાલીસ ભાગ્યા સોળ તો ચાર ચાર સોળ આવ્યું જીરો વિધા પચીસ ચોકસો પચીસ ગુણ્યા દસ એટલે બસો ને પચાસ ચાલીસ ને અલગ કરી દીધા દસ ને ચાર 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 સોળ પચીસ ચોક્સો પચીસ ગુણ્યા દસ બસો પચાસ તો ટોટલ સોસાયટીમાં લોકો કેટલા હશે પેલા ખરીદી જો બોતેર ટકા લોકો છે એ ચાવાળા છે ચુમાલીસ ટકા લોકો કોફીવાળા છે બેને ભેગા કરી તો એકસો સોળ થઈ ગયા એકસો સોળ ના હોય વધારે વધારે સોસાયટી કેટલા આવે સો સો ટકા હોય તો સૌથી વધારે આવ્યું એનો મતલબ શું થયું અમુક લોકો રિપીટ પીવે છે ચા એ પીવે છે ને કોફી પીવે છે એટલે એ લોકો બંનેમાં આવ્યા બંનેમાં માં આવ્યા એટલે ટકાવારી એકસો સોળ થઈ ગઈ તો જે સો ઉપરના હોય એ રીપીટેડ કહેવાય સો ઉપર સોળ ટકા એક દાખલો તમારા માટે જો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે તો મગજમાં રીત બેસી ગઈ હશે તો તમે ફટાફટ દાખલો જવાબ લઈ જશો કે ભાઈ એન્જલ એકેડેમી ના ક્લાસમાં સાહીઠ વિદ્યાર્થીઓ પૈકી ત્રીસ ટકા વિદ્યાર્થીઓ ક્રિકેટ રમે છે ચાલીસ ટકા વિદ્યાર્થીઓ હોકી રમે છે એક પછી દસ ટકા વિદ્યાર્થીઓ બંને રમત રમે છે તો એકમાત્ર રમત ન રમનાર વિદ્યાર્થીઓ કેટલા ફટાફટ વિડીયો પોઝ કર દો જવાબ લાવી દો પછી પાછા આવો તો બિલકુલ સિમ્પલ દાખલો છે કે ભાઈ ત્રીસ ટકા વિદ્યાર્થીઓ ક્રિકેટ રમે છે ચાલીસ ટકા વિદ્યાર્થીઓ હોકી રમે છે દસ ટકા બંને રમે છે હવે ત્રીસ માંથી પેલા દસ ગાઢ નાખીએ તો પ્યોર ક્રિકેટવાળા કેટલા વધ્યા તો કે વીસ ચાલીસ માંથી દસ ગાઢ નાખીએ તો પ્યોર હોકીવાળા કેટલા વધ્યા ત્રીસ વત્તા દસ બંને રમે છે એ એટલે ટોટલ રમનાર કેટલા ત્યાં ત્રીસ ને વીસ પચાસ ને સાહીઠ સાહીઠ ટકા વિદ્યાર્થી એવું છે કે જે સંખ્યા કેટલી છે સાહીઠ સાહીઠ ના ચાલીસ ટકા સાહીઠ ના ચાલીસ ટકા એટલે સાહીઠ ગુણ્યા ચાલીસ ભાગ્યા સો આ જીરો જીરો જતા રહ્યા છ ચોક ચોવીસ ચોવીસ વિદ્યાર્થી એવા છે કે જે એકે રમત રમતા નથી ક્લિયર જો 24 જવાબ આવી ગયો હોય તો મતલબ કે તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો દાખલા તમને ખબર પડી ગઈ તો તમે આગળ આવો આપણે હજી કેટલા દાખલાની પ્રેક્ટિસ કરીએ પણ નો ખબર પડી હોય તો આ રીત તમારે ફરી જોવી પડશે હજી આપણે નવી રીતો શીખવાની છે ઓકે આને પહેલા સમજી લ્યો પછી આગળ આવો એટલે આપણે આગળ જઈએ હજી આપણે ચૂંટણીમાં ઝંપલાવવાનું છે એટલે એ ચૂંટણી આધારિત દાખલા પણ ગણવાના થશે બીજા બધા દાખલા બેઝિક પરીક્ષામાં પૂછાય છે એ પણ ગણવાના છે જેથી કરીને આખો ટકાવારીનો કોન્સેપ્ટ એકદમ ટકા ટક થઈ જાય પણ આ સોલ્વ કરો પછી કે સાવ ધીમે ધીમે ભલે વાર લાગે પણ તળિયા ઝાટક થવું જોઈએ ક્લિયર સરસ મજાની રીત છે ચૂંટણીના લગતા કેટલાક પ્રશ્નો છે ચૂંટણીમાં આમ તો આપણે જવાનો ક્યારે વિચાર કર્યો નહીં પણ દાખલામાં આપણે ક્યારેક ક્યારેક લડી લઈએ છીએ જીતી જઈએ છીએ દાખલામાં હું વાંધો રકમ જાતે લખવાની હોય ને તો ઝંપલાવીએ છીએ ચૂંટણીમાં ચૂંટણીને લગતા પ્રશ્નો ટકાવારી બેઝ પ્રશ્નો ચૂંટણીના લગતા દાખલા કઈ રીતે સોલ્વ કરવા મજા આવશે ચાર પાંચ દાખલા ગણીએ એટલે કદાચ આવો કોઈ દાખલો પરીક્ષામાં પૂછાઈ જાય તો આપણને આવડે બહુ શાંતિથી એકદમ રિલેક્સ મોડમાં થોડું થોડું હાસ્ય ચહેરા ઉપર વેરી ગુડ જ કીધું આ પ્રકારના દાખલામાં આદર્શ સ્થિતિને ધ્યાનમાં રાખી એટલે કે સો ટકા મતદાન થાય છે આમાં કેવું હોય કે દરેક જગ્યાએ મતદાન સો ટકા ના થતું હોય પણ આપણે આ દાખલા પૂરતું ધ્યાનમાં રાખવાનું સો ટકા જ મતદાન થાય છે એમ ફિક્સ જ તો એના બેઝ ઉપર આપણે દાખલા ગણવાના થાય પેલો દાખલો મજા આવે એવો કે કલ્યાણપુર તાલુકાની ચૂંટણીમાં ત્રણ ઉમેદવારને અનુક્રમે છ હજાર છસો ચોત્રીસ બહુ સિમ્પલ છે ત્રણ ઉમેદવાર છે ત્રણેયને મળેલા મત અહીંયા લખ્યા હશે જીતનારને કેટલા ટકા મત મળ્યા છે જો ખાલી એવું પૂછ્યું કે જીતનારને કેટલા મળ્યા તો લે કે લેતો જાય મારા બેટા ટકા પૂછ્યા છે કે ટકા કેટલા એમ જીતનારને કેટલા ટકા મત મળ્યા હશે તો આપણે શોધવું પડે કે કુલ મતમાંથી એને કેટલા મત મળ્યા તો પેલા કુલ મળ કુલ જે મત છે એ કઈ રીતના મળે તો કે ત્રણેયનો સરવાળો કરીએ એટલે કુલ મળી જાય તો ત્રણેનો સરવાળો આપણે કરીએ છાસઠ ચોત્રીસ એકવીસ આડત્રીસ અને અગિયાર છ અઠ્યાવીસ આઠ ને આઠ સોળ ને ચાર વીસ નું શૂન વધી પડી બે ત્રણ ને ત્રણ છ સાત આઠ નવ દસ નું શૂન વધી પડી એક ને ચૌદ નું ચાર વધી પડી એક છોન વધી પડી એક ટોટલ ભાઈ મત છે વીસ હજાર ને ચારસો થઈ ગયું ટકા શોધવા માટેનું સૂત્ર તમારા મગજમાં હોવું જ જોઈએ જે મેં તમને સૌથી પહેલા વિડીયોમાં શીખવાડ્યું છે કે ટકા એટલે શું તો કે અપૂર્ણાંક ગુણ્યા સો યાદ આવ્યું તો ટકા શોધવા છે અપૂર્ણાંક તો કે બનાવી દઈએ ટોટલ વીસ હજાર ચારસો મત હતા એટલે કુલ મત કેટલા હતા વીસ હજાર ચારસો જીતનાર મળ્યા કેટલા તો કે ભાઈ અગિયાર હજાર છસો અઠ્યાવીસ તો ટકા શોધવા હોય તો ગુણ્યા સો આટલું મગજમાં બેસે છે ટકા શોધવા છે કુલ મત કેટલા વીસ હજાર ચારસો જીતનાર કેટલા મળ્યા વીસ હજાર ચારસો માંથી અગિયાર હજાર છસો અઠ્યાવીસ ટકા શોધવા માટે ગુણ્યા સો મેડું મેડું જતું રહ્યું તો કે જતું રહ્યું હવે તો કે ઉપર આઠ છે નીચે 4 છે ઉપર અઠ્યાવીસ છે નીચે 4 છે ચાર વડે ભાગ આરામથી ચાલે તો ચાર પંચાવીસ અને ચાર એકા ચાર અહીંયા જોજો ચાર દુ આઠ નવ દસ બે આવ્યા 0 ચાર સત્તા અઠ્યાવીસ થઈ ગયું 9 ને નવ અઢાર ને એક ઉપર અઢાર થાય છે સરવાળો નીચે સરવાળો એકાવન એટલે 5 ને એક છ થાય છે ત્રણ વડે બને ભાગી શકાય સત્તર 1 સત્તર દુ ચોત્રીસ ને સત્તર તરી એકાવન ઉપર ત્રણ વડે ભાગીએ ત્રણ નવા સત્યાવીસ બે બે હવે તો ઉપર ભાગાકાર કરવો પડે એના સિવાય આવે તો નાખીએ સત્તર પંચા પંચ્યાસી સત્તર છંખ એકસો બે એટલે વધી જાય આ સત્તર પંચા પંચ્યાસી જો છ માંથી પાંચ ગયા એક નવ માંથી આઠ ગયા એક અને ઉપર જાય એવા નવ સત્તર ગુણ્યા સત્તાવન કર નાખો એટલે જવાબ તમારો આવી ગયો ઓકે સત્તાવન ટકા જીતનાર ને કેટલા ટકા મત મળ્યા સત્તાવન ટકા મૂળ સૂત્ર એ છે ટકા એટલે અપૂર્ણા ગુણ્યા સો પણ અહીંયા આપણને ચૂંટણીમાં પૂછ્યું તો આપણે શું કરીએ મૂકી દઈએ દાખલો કહો ચૂંટણી ને દાખલા પણ આમાં કઈ હું લે દોસ્તી ખબર પડે છે એટલે તમને અલગથી શીખવાડું છું જેથી કરીને આવો દાખલો આવે ને તો તમે મૂકો નહીં કે નાના નાના આ દાખલો ટકાવારીનો જ છે ખબર પડી જાય જો મૂળ કોન્સેપ્ટ સમજો કલ્યાણપુર તાલુકાની ચૂંટણી મતાના ઉમેદવાર ત્રણે મળેલા મત તમને આપ્યા છે છાસઠ ચોત્રીસ આડત્રીસ અને અગિયાર હજાર છસો અઠ્યાવીસ જીતનાર આપણે ખબર પડી ગયો સૌથી વધારે મત મેળવ્યો જીતો હોય ઓકે એવું પૂછ્યું કે સૌથી વધારે મત કોને મળ્યા છે કોના કરતા કેટલા વધારે મળ્યા છે તો સરવાળા બાદ બાકી આવી જાત અહીંયા શું પૂછ્યું છે કે ભાઈ જીતનારને કેટલા ટકા મત મળ્યા છે તો પહેલા આપણે શોધવું પડે કુલ કેટલા હતા અને એમાંથી એને કેટલા મળ્યા છે તો કુલ માટે આપણે સરવાળો કરી દીધો સરવાળા આવ્યો વીસ હજાર ચારસો વીસ હજાર ચારસો માંથી આને કેટલા મળ્યા અગિયાર હજાર છસો અઠ્યાવીસ ટકા શોધવા છે ગુણ્યાસો સાદુરૂપ આપ્યું જવાબ આવી ગયો રેડી ખબર પડશે તો બીજો દાખલો જોઈએ સામત ગઢવી અને રાહુલ ગાંધી વચ્ચેની એક ચૂંટણીમાં સામત ગઢવીને કુલ મતના પંચાવન ટકા મત મળે છે પચાસ ટકાથી ઉપર મળે એટલે પાર્ટી જીતી ગઈ ઓકે થેન્ક યુ આભાર ન માનતા દાખલામાં જીતો છું હાજુ નથી પંચાવન ટકા મત મળે છે જો રાહુલ ગાંધીને ને આઠસો મત પરાજય થાય તો કુલ કેટલા મત હોય કુલ મત પૂછા છે આખી અમારી ચૂંટણીમાં ટોટલ મત કેટલા થાય જોજો હોટલ સો ટકા મત હોય ટોટલ મત કેટલા હોય સો ટકા એમાં તે સામત ઘડવીને પંચાવન ટકા મત મળ્યા એટલે અહીંયા હું સામત લખું કે ભાઈ સામતને એમાંથી કેટલા મળ્યા તો કે પંચાવન ટકા મળ્યા સો માંથી પંચાવન ટકા સામતને મળ્યા હોય તો બાકીના કોને મળ્યા હોય આ તો બુદ્ધિનો પ્રશ્ન છે ને આમાં તો કઈ ગણતરી હોય નહીં કે પંચવાન મને મળ્યા હોય તો બાકીના રાહુલ બેન મળ્યા હોય હા ભાઈ આપણે કોઈને કઈ નફરત નથી કરતા હો ને જે કામ કરે એની દુનિયા કદર કરે ન કરે તો દુનિયા એને ગાળોય દે ઓકે એટલે આપણે રાહુલ ભાઈ જ કહીએ છીએ મેં સાંમત લખ્યું છે મેં રાહુલ લખ્યું એને કેટલા મળ્યા તો કે પિસ્તાલીસ ટકા રેડી પંચાવન ટકા મત મને મળ્યા પિસ્તાલીસ ટકા રાહુલ બેન મળ્યા હવે એવું કહે છે કે જો રાહુલ ગાંધીનો 800 મત થી પરાજય થયો હોય મતલબ કે મને જે મત મળ્યા છે એના કરતા રાહુલ ભાઈને કેટલા મળ્યા છે 800 ઓછા મળ્યા છે 800 ઓછા મળ્યા છે હવે જો મને 55% મળ્યા રાહુલ ભાઈને 45% મળ્યા તો 55 માંથી 45 બાદ કરી દઈએ તો વધ્યા કેટલા 10% મતલબ કે રાહુલ ભાઈને મારા કરતા કેટલા ટકા ઓછા મળ્યા છે 10% ઓછા મળ્યા છે આ ટકામાં થઈ ગયું રેડી મને 55 મળ્યા રાહુલ ભાઈને 45 મળ્યા મતલબ કે 10% એમને ઓછા મળ્યા હવે જોજો દસ ટકા ઓછા થઈ પણ દસ ટકા આઠસો થતા હોય તો વધારે વધારે ટકા સો હોય તો અહીંયા દસે દાન સો થયા તો અહીંયા એસી ગુણ્યા આઠસો ગુણ્યા દસ કરીએ તો આઠ હજાર થાય અથવા આ બે ગુણાકાર સો ગુણ્યા આઠસો ભાગ્યા દસ જીરો જીરો જતા રહ્યા આઠસો પાછળ મેં ઉમેરદો આઠ હજાર તો એ જ પૂછ્યું હતું કે કુલ મત કેટલા હશે કુલ મત સો ટકા હોય જો દસ ટકા એ આઠસો થતા હોય તો સો ટકા એ કેટલા થાય આઠ હજાર ખબર પડી સો ટકા મત પંચાવન ટકા સામતને મળ્યા તો સામે પિસ્તાલીસ રાહુલને ને મળ્યા હવે બંનેમાંથી માંથી સામત જીતી ગયો રાહુલ હારી ગયો રાહુલ હારી ગયો ઓકે તો શું કહે છે કે એને આઠસો મત ઓછાયા તો જો દસ ટકા એ આઠસો થાય તો સો ટકા એટલે પંચાવન ટકા માંથી પિસ્તાલીસ બાદ કરો દસ ટકા એ જો આઠસો થાય સો ટકા એ કેટલા થાય રેડી હજી આગળ જઈએ જામખંભાળિયા ગામની ચૂંટણીમાં ત્રણ ઉમેદવાર ચૂંટણી લડે છે જેમાં પહેલા ઉમેદવારને ચાલીસ ટકા બીજા ઉમેદવારને છત્રીસ ટકા મત મળે છે જો મતની કુલ સંખ્યા છત્રીસ હોય તો ત્રીજા ઉમેદવારને કુલ કેટલા મત મળ્યા હશે ઉમેદવાર કેટલા હે ત્રણે ત્રણેયના ભેગા કરીએ ટોટલ સરવાળો કેટલો થવો જોઈએ સો ટકા થવો જોઈએ ત્રણેયને ભેગા કરીએ તો હવે પહેલાને મળ્યા ચાલીસ ટકા એટલે પહેલાના ચાલીસ ટકા બીજાને મળ્યા છત્રીસ ટકા એટલે બીજાને છત્રીસ ટકા હવે જો આ બેનો સરવાળો કરીએ ચાલીસ ને છત્રીસ એટલે છોતેર ટકા થયું બે ને 76% મળ્યા ટોટલ 100 હોય તો ત્રીજાને કેટલા મળ્યા હોય તો કે 100 માંથી 76 બાદ કરી નાખો 100 માંથી 76 બાદ કરીએ એટલે ત્રીજા ઉમેદવારને 24% મળ્યા હોય આટલું ખબર પડે પહેલાને મળ્યા 40% બીજાને મળ્યા 36% હવે 40 ને 36 નો સરવાળો કરી એટલે 76 એટલે પહેલા બે ને 76 નીકળી ગયા તો વહાહે 100 માંથી 76 નીકળી ગયા તો બધા કેટલા 24 આ 24 કોને મળ્યા હોય ત્રીજાને ક્લિયર એટલે ત્રીજાને ટોટલ કેટલા ટકા મળ્યા 24% ઓકે પ્રશ્ન એ પૂછે છે કે ત્રીજા ઉમેદવારને કેટલા મત મળ્યા ટકા નથી પૂછા ટકા પૂછા હોત તો જવાબ આવી ગયો મત પૂછા છે તો ટોટલ છત્રીસ હજાર મત હતા એ છત્રીસ હજારના ચોવીસ ટકા છત્રીસ હજારના ચોવીસ ટકા બે નંબરની રીત હે ને વિડિયો નંબર બે બે નંબરમાં મેં તમને આ વસ્તુ શીખવાડેલી છે ખાલી આ બુદ્ધિનો પ્રશ્ન છે આ તો ચૂંટણી એવું વચ્ચે આવે છે એટલે એટલે રીત અલગ નાખી છે આ થાય કે ટોટલ થયા નાખો કેટલા થાય ઓકે તો કે આ છત્રીસ હજાર ગુણ્યા ચોવીસ ટકા દૂર થાય એટલે છેદમાં સો આવે જીરો જીરો જતા રહ્યા ઓકે છત્રીસ ગુણ્યા ચોવીસ કરી નાખીએ આ છત્રીસ ગુણ્યા ચોવીસ જીરો છત્રીસ દુ બોતેર ઓકે પછી છત્રીસ ના ડબલ બોતેર ચોમાલીસ એટલે જીરો બાકી દઈએ કેમ કર્યું એ વિચારો ચલો સ્લો મોશનમાં પાછું જાઓ આ ચારની જગ્યાએ જીરો બે છંક બાર નો બે વધી પડી એક બે તરી છ ને એક સાત રેડી ચાર છોવીસ નું ચાર વધી પડી બે ચાર કેટલા મત મળ્યા તો કે આઠ હજાર છસો ને ચાલીસ મત મળ્યા ખબર પડે છે પેલા આ લાગે અઘરું પેલી વખત પણ એક બે વખત જોઈ લ્યો ત્રણ ચાર વખત દાખલા ગણી લો એટલે રમકડું થયું રમકડું ગમે દાખલો પૂછ લે તું મજ કર કે તું તો ઠીક તાર બાપ ને ને પૂછી લેજે એની હારો દાખલો હોય તો ભલે લેતા આવે આવડશે કોઈ રીત બાકી રાખવાની થતી નથી રડે સમય આપવો પડે તો અમે ક્યાં નવરા છીએ કામ છે કઈ હાવ ફ્રી છીએ બે દિવસ તો હાય કાંઈ વાંધો નહીં ભલે થાય આવડશે તો ખરું ને બસ એના માટે લાલપુર ગામની ચૂંટણીમાં સાત ટકા લોકોએ મત કોઈને આપ્યો નથી વિરોધ કર્યો સામૂહિક કે કોઈને મત નથી આપવો કેટલા લોકોએ એ સાત ટકા જે વિજેતા ઉમેદવાર છે તેને કુલ મતના ઓગણપચાસ ટકા મત મળે છે તે પાંચ હજાર મતથી વિજેતા બને છે તો બીજા ઉમેદવારને કેટલા મત મળ્યા હશે હા બેઝિક જો ટોટલ છે ને સો લોકો હોય સો હોય એમાંથી સાત ટકા ના પાડી દીધી કે અમારે કોઈને મત દેવો નથી એટલે સાત તો ઘાટી જ નાખવાના સો માંથી સાત ઘાટ નાખ્યા તો વાંહ્યા વૈધા ત્રાણું ટકા

ઓગણપચાસ ટકા છે વિજેતાને મળ્યા અને બાકીના ને મળ્યા ચુમાલીસ આટલું રેડી સો માંથી પેલા સાતે તો કોઈને મત આપ્યો નહીં એટલે બાદ કરીને ક્યાં ત્રાણું વધ્યા હવે ત્રણ માંથી ઓગણપચાસ જે જીતે છે એને મળે ને હારે છે એને કેટલા મળે છે ચુમાલીસ ટકા હવે શું કહે છે પાંચ હજાર મત થી વિજેતા બને છે મતલબ કે જે જીતી ગયો એને કેટલા વધારે મળ્યા પાંચ હજાર તો બીજા ઉમેદવારને કેટલા મત મળ્યા હશે હવે જોજો હો આ હારનાર અને જીતનાર બંને વચ્ચે ટકાની ફેરફાર કેટલી થાય તો કે પહેલાને ઓગણપચાસ મળ્યા અને ચોમાલીસ મેળા ઓગણપચાસ માંથી ચુમાલી બાદ કરીએ એટલે પાંચ ટકા આટલું થાય બંનેનો તફાવત કેટલો આવ્યો પાંચ ટકા એવો જે જીતે છે અને ઓગણપચાસને હારે છે અને ચુમ્માલીસ ટકા મળ્યા મતલબ કે જીતનારને કેટલા ટકા વધારે મળ્યા પાંચ ટકા અને હારનાર કેટલા ટકાથી હાર્યો પાંચ ટકાથી ચોમાલીસ તો જ જાય નહીં આટલું ક્લિયર થાય છે હવે જો પાંચ ટકાથી હારે છે તો સામે એવું કહે છે કે પાંચ હજાર આ વિજેતા બને છે તો એનો મતલબ કે આ પાંચ હજારથી હારે છે પાંચ હજાર મતથી હારે છે સામે ટકા કેટલા છે પાંચ મતલબ એવો થયો કે પાંચ ટકા એ પાંચ હજાર થાય કબડી ઓગણપચાસ ટકા મત વિજેતાને મળ્યા હારનારને ને ચોમાલીસ ટકા મળ્યા ઓગણપચાસ ચોમાલીસ બાદ કરે એટલે કેટલા ટકા એવા પાંચ ટકા હવે એવું કહે છે કે જીતનાર છે એ પાંચ હજાર મત જીતે છે હવે જીતનાર પાંચ હજાર થી જીતે છે તો હારનાર પાંચ હજાર થી હાર્યો કહેવાય એ તો સીધી વસ્તુ છે તો પાંચ ટકાથી હારે છે સામે પાંચ હજાર મત થી હારે છે એટલે કે પાંચ ટકા એ મત કેટલા થયા પાંચ હજાર એને ચુમ્માલીસ ટકા ટોટલ મત મળ્યા હતા તો એ કેટલા થાય તો પાંચ હજાર ગુણ્યા પાંચ હજાર ભાગ્યા પાંચ નીચે અગિયાર પંચા પંચાવન સોરી હા આ ચુમ્માલીસ એમના એમ રાખીએ પાંચ પાંચ જતા રહ્યા એટલે અહીંયા હજાર આવ્યા હજાર ગુણ્યા ચુમ્માલીસ એટલે ચુમ્માલીસ હજાર થયા સિમ્પલ જો આ પચાસ છે તો ઓગણપચાસ ગુણ્યા હજાર કરીએ તો ઓગણપચાસ હજાર થાય અને ઓગણપચાસ હાજર ઓગણપચાસ હાજર માંથી ચુમ્માલીસ હજાર બાદ કરી નાખીએ તો બે નો તફાવત કેટલો થઈ ગયો પાંચ હજારનો એટલે જીતનાર ને પાંચ હજાર થી વિજેતા થયો હારનાર પાંચ હજાર થી હારી ગયો બે ની ટકાવારીનો તફાવત કેટલો આવ્યો પાંચ ટકા પાંચ ટકા એ પાંચ હજાર થાય તો ચુમ્માલીસ ટકા એ કેટલા થયા ચુમ્માલીસ હજાર

અને તે ચારસો પચાસ મત ચૂંટણી જીતી જાય છે તો મતદાન કેટલું થયું હશે મતલબ કે સંખ્યા જણાવો પોઝ કરી દો જવાબ લાવી દો આવે એટલે પછી પાછા આવો ચલો તો જો શું કે છે ટોટલ ઉમેદવાર હોય મતના સો ટકા એમાંથી એક ઉમેદવારને પાસઠ ટકા મળ્યા એટલે એકને મળ્યા પાસઠ ટકા તો સ્વાભાવિક છે કે સો માંથી પાસઠ બાદ કરીએ તો બીજાને મળે પાંત્રીસ ટકા એકને મળ્યા પાસઠ ટકા તો બીજાને મળ્યા પાંત્રીસ ટકા હવે શું કે છે કે ચારસો પચાસ મતથી ચૂંટણી જીતી જાય છે મત કેટલા ચારસો પચાસ હવે એક પાસઠ ટકા બીજાને પાંત્રીસ ટકા પાસઠ માંથી પાંત્રીસ જાય મતલબ કે ત્રીસ ટકા મત વધારે મળ્યા ત્રીસ ટકા મત વધારે મળ્યા સામે એની સંખ્યા કેટલી આપી છે ચારસો પચાસ તો હું અહીંયા આવું લખી શકું કે જો ત્રીસ ટકાએ ચારસો ને પચાસ થતા હોય તો વધારે સો ટકા હોય કે સો ટકા ચારસો પચાસ ભાગ્યા ત્રીસ જીરો જીરો જતા રહ્યા પંદર તરી પિસ્તાલીસ પંદર ગુણ્યા સો એટલે પંદરસો થાય તો ટોટલ જે મત છે એની સંખ્યા કેટલી હશે પંદરસો પંદરસો માંથી એકને પાસઠ ટકા મળ્યા એકને પાંત્રીસ ટકા મળ્યા એટલે બે નો તફાવત કરીએ તો ચારસો થઈ જાય છે ટોટલ મતદાન સો માંથી પાસઠ જાય તો બીજાને કેટલા મળ્યા હોય પાંત્રીસ તો સીધી વસ્તુ છે કે વિજેતા અને હારનાર વચ્ચેનો જે તફાવત છે કેટલો છે ત્રીસ ટકા હવે ત્રીસ ટકા છે તો એ તો કીધું છે કે ચારસો ને પચાસ ચૂંટણી જીતે છે મતલબ કે બે નો તફાવત કેટલા આવ્યો ચારસો પચાસ મેથડ હતી આ એક લિમિટ કહેવાય એમ કે હવે આની બારું મને નહીં લાગતું ટકાવારી જાય છતાંય જાય તો હજી પરીક્ષામાં પૂછેલા દાખલા છે બે ભાગમાં મેં અલગ ડિવાઈડ કર્યા છે આના પછી આપણે જોઈ લઈએ એટલે એ પણ આપણે બાકી રાખવું નથી રેડી તો ફટાફટ આટલું સોલ્વ કર લો ઓકે સાચો જવાબ આવ્યો તો આગળ આવો ના હોય તો વિડીયો ફરી જુઓ દાખલાનો જવાબ લાવો અને પછી આગળ આવો ચલો તો પેલા કેટલીક બેઝિક સમજણના આધારે પરીક્ષામાં પૂછાયેલા કેટલાક દાખલા છે તો કે એ આપણે સોલ્વ કરીએ જેથી આપણને વધારે ખબર પડે કે ટકાવારીમાં કેવા દાખલા પૂછાય છે અને હજી કેવા પૂછી શકે એ પણ આપણે બીજા રાઉન્ડમાં લેવાના જ છે તો અન્ય કેટલીક રીત અને પાયાની માહિતી અથવા તો સમજણ આધારિત દાખલા પહેલો દાખલો બહુ સરળ છે વન બાય એટ એટલે ખાલી જગ્યા ટકા આ પરીક્ષામાં પૂછાય ગયેલો છે તમે ઓલરેડી આનો જવાબ બે વખત દઈ દીધો છે કે વન બાય એટ વન બાય એટ કેટલા ટકા ટકા શોધવા માટે ગુણ્યાશો તો બાર

આવું તો તમને આવડે જ તે ચોવીસ હજાર તો કે ચોવીસ હજાર ના એટલે ગુણ્યા સાહીઠ ટકા ટકા દૂર થાય એટલે આવું થાય છ ચોક ચોવીસ નું ચાર વધી પડ્યું છ દુ બાર ને એક આઠ બે મીડામાં એમને મૂકી દઈએ એટલે ચોવીસ હજાર છે એના સાહીઠ ટકા મળ્યા ચૌદ થાય ફરીથી જો ચોવીસ હજારના સાહીઠ ટકા એટલે ચોવીસ હજાર ગુણ્યા સાહીઠ ભાગ્યા સો આ ઝીરો જીરો જતા રહ્યા બે જીરો એમના એમ છ ચૌદ ચોવીસનું ચાર વધી પડી બે છ દુ બાર ને બે ચૌદ અહીંયા ઓપ્શન નથી આપ્યા બાકી પરીક્ષામાં આ દાખલો પૂછે ને એટલે ઓપ્શન આપે હવે ચાર ઓપ્શનમાં ચૌદ હજાર ચારસો વાળો એક જ હતું બાકી બધા એનાથી નાના હતા કોમન સેન્સ છે કે સાહીઠ ટકા મળે એટલે ચોવીસ હજારના સાઠ ટકા એટલે બાર હજાર કરતાં તો વધારે જ હોય અડધાથી તો વધારે જ હોય ને ઓપ્શનમાં એવો ઓપ્શન જ નહીં એકે ડાયરેક્ટ ખબર પડી જાય ચૌદ હજાર ચારસો ઇઝી છે ને ચોવીસ હજાર ના સાહીઠ ટકા ચોવીસ હજાર ગુણ્યા સાહીઠ ભાગ્યા સો હવે આગળ જઈએ એક જેલમાં દર વર્ષે બસો ટેબલ પાંચસો ખુરશી સો કબાટનું ઉત્પાદન કરવામાં આવે છે તો ટેબલની ટકાવારી કેટલી જો બનનાર વસ્તુ છે ને એમાં કંઈક આવું છે બસો ટેબલ બને છે પછી પાંચસો ખુરશી બને છે પછી સો બને છે કબાટ તો ટોટલ વસ્તુ કેટલી બને છે તો કે પાંચસો ને છસો સાતસો ને આઠસો વસ્તુ ટોટલ બને છે ટોટલ વસ્તુ કેટલી બને છે આઠસો હવે આ ટોટલ આઠસો વસ્તુ છે એમાંથી ટેબલ કેટલા છે કેમકે આપણને ટકા વાળી પૂછી છે એટલે તમારો જવાબ થયો પચીસ ટકા કેટલા ટકા પચીસ ટકા ખબર છે પેલા કુલ વસ્તુ બને છે આઠસો આઠસો માંથી ટેબલ બસો એટલે અપૂર્ણાંક થઈ ગયું ટકા શોધવા માટે ગુણ્યા સો એવો ને ઓસેમ દાખલો જાનવરનો કે એક પ્રાણી નિવાસસ્થાને 20 જાનવર 25 પક્ષી અને 35 સરીસૃપ પ્રાણીઓ હોય તો જાનવરોની ટકાવારી કેટલી જો 20 જાનવર 25 પક્ષીઓ અને 35 સરીસૃપ એટલે ટોટલ કેટલા થયા તો કે 5 ને 5 10 નું શું વધી પડી 1 3 ને 4 7 ને 8 80 થયા ટોટલ 80 80 માંથી જાનવર કેટલા છે 20 આ 80 માંથી જાનવર કેટલા છે 20 ટકા પૂછી છે ટકા એટલે અપૂર્ણા ગુણ્યા સો એસી માંથી પચીસ ટકા મિત્રો તો આગળ જઈએ સો રૂપિયાની વસ્તુ પર પ્રથમ દસ ટકા વધારો કરવામાં આવે છે ત્યારબાદ ફરી દસ ટકા વધારો કરવામાં આવે છે તો વસ્તુની કિંમતમાં કેટલા રૂપિયાનો વધારો થયો હોય દસ રૂપિયા દસ ટકા ને દસ ટકા ફરીથી કરે એટલે ક્રમશ થાય ક્રમશનું સૂત્ર તમને યાદ છે એક્સ વત્તા વાય ઓર માઇનસ એક્સ વાય ભાગ્યા સો યાદ આવ્યું તો એક્સ એટલે પહેલી ટકાવારી દસ પછી બીજી ટકાવારી એ પણ દસ જ છે પ્લસ ઓર માઇનસ અહીંયા વધારો કીધો છે એટલે પ્લસ ઉપર બેનો ગુણાકાર નીચે બે ભાગ્યા સો દસ ને દસ કેટલા થાય તો કે વીસ અહીંયા દસ દસ મીંડું મીંડું ઉડી ગયું સૌથી વધારે જો ભૂલ થતી હોય ક્યાંય ઓકે તો હવે ધ્યાન આપજો કે લોકો અહીંયા આવું કરે કે સો ઉડી ગયા સો સો ઉડી ગયા એમાં ના નહીં પણ સો સો ઉડી ગયા ને એ એક મુકતા ગયા સો એકા સો થાય એટલે દસ ને દસ વીસ વત્તા એક થાય વીસ ને એક એકવીસ થાય આ દાખલો પૂછે ને એટલે લગભગ એ ઓપ્શનમાં વીસ દીધું હોય દસ દસ ઉડી ગયા દસ ને દસ વીસ ટીક કરીને જતા રે બરાબર પછી પેપર સેટ જયારે આન્સર ક્યાં આવે ત્યારે જો કે થાય થાય જ તમે એક ક્યાં લખો તો આ દાખલાને ખાસ મગજમાં રાખજો જ્યારે ઉપર નીચે બધું ઉડી જાય ત્યારે એક રેડી પછી થોડાક મજેદાર બે દાખલા લઈએ એટલે તમને આમ થોડોક આનંદ આવે કે આ બધા કેમ સહેલા સહેલા દાખલા આવે છે મહેશ પોતાની આવકના વીસ ટકા બચત કરે છે સમજો બહુ મસ્ત પોઈન્ટ સમજાવવા માંગુ છું મહેશ પોતાની આવકના વીસ ટકા બચત કરે છે જો માસિક આવક સાત હજાર પાંચસો હોય તો બચત અને ખર્ચ કેટલા રૂપિયા થાય મહેશ બચત કરે છે વીસ ટકાનો મતલબ શું થાય કે મહેશ સો એ વીસ રૂપિયા બચાવે છે મહેશની માસિક આવક છે સાત પાંચસો મતલબ કે કમાય છે કેટલા સાત હજાર પાંચસો એના વીસ ટકા બચાવી લે છે એટલે આવું થાય સાત હજાર ના વીસ ટકા એટલે ગુણ્યા વીસ ભાગ્યા સો જીરો જીરો જતા રહ્યા જીરો જીરો જતા રહ્યા પંચોતેર દુ દોઢસો પંચોતેર એમાંથી સાત હજાર પાંચસો ના વીસ ટકા એટલે મહેશ બચાવે છે કેટલા પંદરસો એટલે પહેલો પ્રશ્ન કે એની બચત કેટલી તો કે બચત થઈ ગઈ એની સાત હજાર માંથી પંદરસો બીજું પૂછ્યું છે એનો ખર્ચ કેટલો ટોટલ સાત હજાર પાંચસો રૂપિયા છે એની આવક છે એમાંથી પંદરસો રૂપિયા બચત કરે છે તો જીરો 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 સાતમાંથી એક ગયા તો છ મતલબ કે મહેશનો ખર્ચ કેટલો છે છ હજાર સાત હજાર પાંચસો ટોટલ કમાય છે છ હજાર રૂપિયા ખર્ચો કરે છે પંદરસો રૂપિયા બચાવે છે તો પંદરસો બચાવે છે હવે ટોટલ મહેશ કમાય છે કેટલા તો કે સાત હજાર પાંચસો એમાંથી બચાવે છે કેટલા તો કે પંદરસો મારે ટકા શોધવા છે તો ગુણ્યાસો આવતા રહ્યા પંદર પંચા પંચોતેર વીસ પંચાસો તો મહેશ કેટલા ટકા બચત કરે છે એક શબ્દ મહેશ ની આવક જે સાત હજાર ને પાંચસો છે બીજું મહેશ ની બચત જે પંદરસો છે ત્રીજો મહેશનો નો ખર્ચો છ હજાર છે ખબર પડે છે એટલે અલગ અલગ રીતે જ્યારે દાખલો આપે ત્યારે તમારે સમજવાનું શું એ મારે તમને સમજાવવું છે અહીંયા તમને મહેશની આવક આપી દીધી હતી સાત હજાર પાંચસો વીસ ટકા બચત કરે છે એટલે આપણે ડાયરેક્ટ કરી દીધું સાત હજાર પાંચસો ટકા કે સો એ વીસ બચાવે છે તો સાત હજાર પાંચસો કેટલા પણ જો આ દાખલામાં ટ્વિસ્ટ આવે તો આ લોકો આવું કંઈક કરી શકે કે મહેશ પોતાની આવકના વીસ ટકા બચત કરે છે જો માસિક બચત પંદરસો હોય તો ખર્ચ કેટલો જોયું હવે સમજો કે મહેશ આવકના વીસ ટકા બચત કરે છે જો મહેશ સો રૂપિયા કમાતો હોય તો એમાંથી એ વીસ રૂપિયા બચાવી લે છે તો મતલબ શું થયો કે બાકીના રૂપિયા એનો ખર્ચ થઈ જાય છે આ સમજવો પડે કે મહેશ વીસ ટકા બચત કરે છે તો આ વીસ ટકાનો મતલબ શું તો કે ભાઈ ટોટલ સો રૂપિયા કમાય છે એ ટોટલ સો માંથી એ વીસ રૂપિયા બચાવી લે છે તો બાકીના એસી છે એ એનો શું થઈ જાય છે તો કે એનો ખર્ચ થઈ જાય છે તો હવે કેવા શું માગે છે તો કે કેવા એવું માગે છે કે જો માસિક બચત એની પંદરસો હોય તો એનો ખર્ચ કેટલા રૂપિયા થાય હવે જોજો મહેશ રૂપિયા બચાવે તો સામે એનો થાય રેડી વીસ રૂપિયા વીસ ટકા બચત કરે તો સો માંથી વીસ બચાવે છે તો સામે એસી શું થાય છે ખર્ચો એટલે જો વીસ બચાવે તો એસી ખર્ચો તો પંદરસો બચાવે પંદરસો બચાવે તો એનો ખર્ચો કેટલો રેડી આ આ આ ગુણાકાર તો કે ભાગ્યા ઉપરની સંખ્યા વીસ આવે નીચે આ વીસ નીચે આવ્યા વીસ ચોક એસી પંદર ચોક સાહીઠ પંદર ચોક સાહીઠ અને બે જીરો બીજા એટલે ટોટલ ખર્ચો મહેશ કેટલો આવ્યો છ ખબર પડી પેલા આ વીસ ટકાનો મતલબ તમારે સમજવો પડે કે વીસ ટકા બચત કરે છે કે ભાઈ સો રૂપિયા કમાતો હોય એમાંથી વીસ રૂપિયા બચત કરે છે તો એનો મતલબ શું થયો કે એસી રૂપિયા ખર્ચો થઈ જાય છે તો અહીંયા તમને શું આપી છે બચત વીસ રૂપિયા એ જો એસી ખર્ચો થઈ જતો હોય તો પંદરસો બચાવે તો સામે ખર્ચો કેટલો આ બે નો ગુણાકાર પંદરસો ગુણ્યા એસી તો કે ભાઈગા વીસ વીસ ચોક એસી પંદર ચોક સાહીઠ અને બે જીરો બીજા એટલે છ હજાર રૂપિયા એનો ખર્ચો થયો છ હજાર ખર્ચો પંદરસો બચત બે ભેગા કરો એનો પગાર થઈ ગયો સાત હજાર પાંચસો સમજાય છે હજી આમાં ટ્વિસ્ટ કરે તો કઈક આવો દાખલો બને કે મહેશ પોતાની આવકના વીસ ટકા બચત કરે છે વીસ ટકા બચાવે છે જો માસિક ખર્ચ છ હજાર હોય તો બચત કેટલી રેડી મૂળ મુદ્દો વીસ ટકા ઉપર આવે કે આ વીસ ટકાનો મતલબ શું થાય તો કે વીસ ટકા નો મતલબ એવું થાય કે સો રૂપિયા પગાર હોય તો વીસ રૂપિયા બચાવે છે એનો મતલબ કે એસી રૂપિયા ખર્ચ થાય છે અહીંયા શું ખર્ચ તો આપણે ખર્ચને આગળ ધરીએ કે એસી રૂપિયા ખર્ચ હોય તો સામે બચત કેટલી થાય છે એસી રૂપિયા ખર્ચો તો સામે બચત કેટલી વીસ તો છ હજાર ખર્ચ હોય છ હજાર ખર્ચ હોય તો સામે બચત કેટલી આ બેનો ગુણાકાર છ હજાર ગુણ્યા વીસ ભાગ્યા એસી વીસ ચોક એસી પંદર ચોક સાહીઠ બે જીરો પાછળ મૂકી દઈએ એટલે મહેશની બચત કેટલી થઈ ગઈ ખબર પડે છે કોને કોને આગળ મૂકવું મૂકવું પાછળ એના માટે રકમમાં જોવાનું ઓકે જો રકમમાં બચત આપ્યું હોય તો આપણે આવું લખવાનું વીસ બચાવે છે એસી ખર્ચો છે જો અહીંયા ખર્ચો આપ્યો હોય તો આપણે આવું લખવાનું એસી ખર્ચ કરે છે વીસ બચાવે છે આ મગજમાં સેટ કરવાનું છે કે અહીંયા જે આપ્યું હોય એ પ્રમાણે સેટ કરવું અહીંયા ખર્ચો આપ્યો હોય તો ખર્ચો પહેલા લખો અહીંયા બચત આપી હોય તો બચત પહેલા લખો ખબર પડે છે ખબર પડે છે અને વીસ ટકાની જગ્યાએ ગમે એટલા ટકા આપે તમને એવું કે દસ ટકા બચત કરે છે મતલબ કે નેવું રૂપિયા ખર્ચો તો દસ બચાવે છે દસ બચાવે છે તો સામે નેવું રૂપિયા ખર્ચ કરે છે આવું સમજી જવાનું કે જ્યારે તમને ખર્ચ કે બચત આપેલા હોય ત્યારે આવક આપી હોય તો પ્રશ્ન જ નથી જે આપણે પેલો દાખલો નાખવાના કે પાંચસો પંચોતેર પણ જયારે ખર્ચ કે બચત અહીંયા આપી હોય ત્યારે તમારે ટકાને છૂટા પાડવા પડે કે પચીસ ટકા બચત કરે છે મતલબ કે સો માંથી પચીસ બચાવે છે તો અંદર સમજી જવાનું બાય ડિફોલ્ટ કે પંચોતેર ખર્ચો થઈ જાય છે ક્લિયર ફાઈનલ તો હાથ હેઠળ લઈ લો એક જબ્બર દાખલો છે સોતરા પાડ દેવો બેતાલીસ ટકા એક સંખ્યા નથી ખબર એટલે 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 ગુણ્યા ટકા દૂર થાય છેદમાં એક સંખ્યાના ચાલીસ ટકા ઉમેરવામાં આવે છે આ ઉમેરવામાં આવે છે શેમાં તો કે બેતાલીસ માં બેતાલીસ માં એક સંખ્યા એટલે એક્સ એના ચાલીસ ટકા ગુણ્યા ચાલીસ ભાગ્યા સો ઉમેરવામાં આવે એટલે પ્લસ થાય છે આમ કરવાથી જે સરવાળો આવે એટલે આ વચ્ચે પ્લસ આ બેનો જે સરવાળો આવે છે એ જે સંખ્યાના ચાલીસ ટકા ઉમેર્યા આપણે કોના ચાલીસ ટકા ઉમેર્યા છે એક્સ ના ઉમેરવામાં આવે છે તે સંખ્યા જેટલો થાય છે એટલે કે આ બેનો સરવાળો કેટલો થાય છે એક્સ તો તે સંખ્યા કઈ હશે રેડી આ વિધાન કહેવાય એના ઉપરથી આપણે સમીકરણ બનાવ્યું કહેવાય હવે સમીકરણનું સાદુ રૂપ આપવાનું બેતાલીસ તો કે બેતાલીસ ટકા પ્લસ આમ કરી હતી જેના ચાલીસ ટકા ઉડી ગયા આ દસ ઉપર જાય અહીંયા કશું ના હોય એટલે એક કહેવાય અપૂર્ણાંકનો સરવાળો છેદ સરખા કરવા માટે ઉપર નીચે દસ વડે ગુણો ચારસો ને વીસ વત્તા ઓકે આ ચાર એક્સ ભાગ્યા દસ બરાબર એક્સ હવે આ ભાગાકાર ના દસ સામે જાય એટલે ગુણાકાર માં જાય એટલે આવું થાય ચારસો વીસ વત્તા ચાર એક્સ બરાબર એક્સ હવે આ ચાર એક્સ પ્લસ છે સામે જાય તો માઇનસ થાય એટલે ચારસો વીસ બરાબર દસેક્ષ દસ માંથી ચાર જાય એટલે છ એક્સ વધે એટલે ચારસો વીસ બરાબર છ એક્સ છ ગુણાકાર માં છે સામે જાય તો ભાગાકાર માં આવે એટલે નીચે આવે બરાબર એક્સ છ સત્તા બેતાલીસ ઓકે એટલે એક્સ ની કિંમત મળી સિતેર બરાબર કેટલા એવા સિત્તેર ખબર પડી પેલા તો આવી રીતના પણ ટકાવારીના દાખલા હોય થોડાક લાંબા હોય પણ જેમ જેમ જોતા જઈએ ગણતા જઈએ એમ મજા આવે ઓકે આવા દાખલા ગણવાની મજા બહુ આવે આવડે ને એટલે એનો આનંદ અનેરો થાય કે હા 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 આખો દાખલો ગણ દીધો બોલો સાદું રૂપ છે હો પેલા કશું નવું નથી અહીંયા તમે શું કર્યું હતું કે બેતાલીસની નીચે એક હતું દસ છેદ સરખા કર્યા છેદ સરખા કર્યા એટલે અપૂર્ણાંકના સરવાળા પછી આ ભાગાકારમાંથી દસ ઉપર ગયું એટલે ગુણાકાર

જો અહીંયા તમારે છેદ ઉડાડો ને તો તમે ઉડાડી શકો પાંચે ઉડાડો તો પાંચ દુ દસ ત્રણ વધ્યા સાડત્રીસ પાંત્રીસ પાંચ સત્તા પાંત્રીસ બે વઘા પાંચ પાંચ પચીસ અહીંયા પાંચે ઉડાડો તો પાંચ દુ દસ એટલે બસો થયા ફરી તમે પાંચે છેદ ઉડાડો તો અહીંયા પાંચ પાંચ પચીસ બે વધ્યા પાંચ પાંચ પચીસ અહીંયા તમે પાંચે ઉડાડો તો પાંચ ચોકવીસ એટલે ચાલીસ થયા એટલે આવું થયું આ એક્સ વત્તા ઉપર પંચાવન ગુણ્યા એક્સ એટલે પંચાવન એક્સ ભાગ્યા ચાલીસ બરાબર છે પંચા પંચાવન થઈ જાય અહીંયાથી અગિયાર પંચા પંચાવન અને પાંચ અઠા ચાલીસ એટલે અહીંયા આવું થયું અગિયાર પંચા પંચાવન અને નીચે આઠ આવ્યા એટલે આવું થયું એક્સ વત્તા 11x नीचे 8 = x + 33 8 ऊपर जाए એટલે 8x થશે 8x + 11x / 8 = x + 33 હવે આ 8 છે ઓકે એ સામે જાય એટલે પહેલા 8 એક સાથે ગુણાશે અને 33 સાથે ગુણાશે એટલે આવું થયું આ 8x + 11x = 8 એક સાથે ગુણાય એટલે 8x ગુણાકાર ગુણાકારમાંથી હામે ગયા તો ભાગાકાર અગિયાર તરી તેત્રીસ આઠ તરી ચોવીસ એટલે એક્સ બરાબર ચોવીસ તો આપણે પૂછ્યું છે તે સંખ્યા શોધો સંખ્યા કઈ હોય તો કે ચોવીસ તો આવાય દાખલા આવે મજા આવે ઓકે આમ છેદ ઉડાડવાની ગણવાની ધીમે ધીમે વાર લાગે બે ત્રણ વખત ગણીએ તો લગભગ વાંધો ન આવે આવા જ હજી બીજા ધમાકેદાર દાખલા આના પછીના વિડીયોમાં લઈને આવું છું ઓકે જો આ ક્લિયર થઈ ગયું હોય તો આપણે આગળ જોઈએ ચાલો તો ટકાવારીના સોતરા પાડવા નીકળ્યા છીએ જંગ એ એલાન ટકાવારીને સામે એમાં હવે બસ થોડી ક્ષણોમાં આપણે વિજય થવાના છીએ કેમકે કટપ્પા તલવાર ગાઢ લીધી છે છઠાક દઈને થોડા થોડાક ઘણા ગણ્યા ગાંઠ્યા દાખલા છે એ પતાવી દઈએ જેથી કરીને આપણી પ્રેક્ટિસ પૂરી થઈ જાય કે કોઈ એક સંખ્યાના પાંત્રીસ ટકા એકસો થાય છે તો તે સંખ્યાના એકસો ત્રીસ ટકા કેટલા થાય હવે કોઈ એક સંખ્યાના 35 પાંત્રીસ ટકા પાંત્રીસ ટકા તમને આપી દીધું છે કે ભાઈ એકસો બ્યાસી થાય છે તો એના એકસો ટકા કેટલા થાય એવું તમને પૂછ્યું છે તો સિમ્પલ છે આ બે નો ગુણાકાર એકસો ત્રીસ બ્યાસી નીચે આવે પાંત્રીસ હવે અહીંયા જીરો છે એટલે પાંચે ભાગ ચાલશે પાંચ દુ દસ ને પાંચ છક ઓકે પાંચ હતા પાંત્રીસ અહીંયા સાત દુ ચૌદ ચાર વધ્યા સાત છ બેતાલીસ છવ્વીસ ગુણ્યા છવ્વીસ નો વર્ગ આપણને આવડે છે છસો છિક્સ સેવન સિક્સ એકસો ત્રીસ ટકા કેટલા થાય સેમ મેથડ છે એક સંખ્યાના ના સાડત્રીસ ટકા સામે મને આપ્યા છે અગિયાર સુડતાલીસ એટલે કે એકસો સાત તો એના એકસો ત્રીસ ટકા કેટલા થાય એકસો ત્રીસ ટકા કેટલા થાય મારે શોધવું છે આ બેનો ગુણાકાર એકસો ને ત્રીસ ગુણ્યા અગિયાર સુડતાલીસ નીચે આવે દસ પોઈન્ટ પછી એક સંખ્યા છે એક ઝીરો ને સાડત્રીસ આવશે નીચે મેડું મેડું ઉડી ગયું તેર અને સાડત્રીસ અવિભાજ્ય સંખ્યા છે ઓકે એટલે સાડત્રીસ ને સામે અગિયાર સુડતાલીસ એના છેદ કન્ફર્મ ઉડવા જોઈએ ઉડે જ તેમાં કોઈ ડાઉટ નહીં તો કેવી રીતે ઉડે એ નક્કી કરવાની નાનકડી મેથડ શીખવાડવું કે અહીંયા બંનેમાં એકમનો અંક સાત છે તો સાતને કઈ સંખ્યા વડે ગુણી અને એકમમાં સાત આવે તો કે સાત એકા સાત

હવે બધાને સાડત્રીસ વડે ગુણો તો લગભગ મારો પોલિયો થઈ જ જાય ને એટલે મારે શું કરવાનો અંદાજ લઈ લેવાનો ઓકે સાડત્રીસ એ તો થાય નહીં આપણે સુડતાલીસ જવાબ લાવવાનો છે તો અંદાજ લગાડવાનો આ સાડત્રીસ ની જગ્યાએ અંદાજીત ચાલીસ ગણો અને આ અગિયારની જગ્યાએ અંદાજીત દસ ગણો તો ચાલીસ ગુણ્યા દસ એટલે ચારસો થાય મતલબ કે નહીં મેળ પડે સાડત્રીસ ની જગ્યાએ આપણે ચાલીસ ગણીએ એકવીસની જગ્યાએ આપણે વીસ ગણીએ ચાર દૂન આઠ આઠસો થાય મતલબ કે નહીં મેળ પડે સાડત્રીસ ની જગ્યાએ આપણે ચાલીસ ગણીએ 31 ની જગ્યાએ ત્રીસ ગણીએ ચાર બારસો થાય ઓકે આપણે અગિયારસો સુડતાલીસ જોઈએ છે તો 110 ને દસ ટકા સાડત્રીસ ગુણ્યા એકત્રીસ કરો એટલે જવાબ અગિયારસો સુડતાલીસ આવે મેથડ કે સર જોરદાર છે ફરી કોને તમે વિડીયો રિવર્સ કરીને જોઈ લ્યો જેટલી વખત જોઈએ એટલી વખત હું રિપીટ કરું એના કરતા તમે ખેંચી લ્યો ને હું વાંધો બીજી વાર સમજાઈશ ઓકે હવે ટ્રાય કરી જોઈએ સાચું છે ખોટું છે બાકી સાડત્રીસ ગુણ્યા એકત્રીસ અગિયાર સુડતાલીસ તેર એકાતેર એનું ત્રણ વધી પડી એક તે ઓગણ ને એક ચાલીસ એટલે તમારો જવાબ થઈ ગયો ચારસો ને ત્રણ રેડે જેવું પણ આના માટે યાદ રાખવું અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ કેમ કે એના ભાગલા ન પડતા હોય તો એના ગુણકમાં હોવું જ જોઈએ અને હોય જ તે કોઈ એક સંખ્યાના પંદર ટકા એટલે પંદર દસ ટકા એટલે દસ એક્સ ભાગ્યા સો નો સરવાળો સિત્તેર થાય છે એટલે કે સિત્તેર સો કોમન છે પંદર ને દસ કેટલા થાય તો કે પચીસ એક્સ ભાગ્યા સો બરાબર સિત્તેર એટલે પચીસ સો ચાર સામે ગયા એટલે એક્સ બરાબર સિત્તેર ગુણ્યા ચાર

એક સંખ્યાના પચીસ ટકા ને તે જ સંખ્યાના પંદર ટકાનો સરવાળો એકસો ને ચુમ્માલીસ થાય છે તો તે સંખ્યાના પિસ્તાલીસ ટકા કેટલા કહેવાય સેમ દાખલો છે ઓકે પચીસ ટકા એટલે પચીસ એક્સ ભાગ્યા સો પંદર ટકા એટલે પંદર એક્સ ભાગ્યા સો અને સરવાળો થાય છે એકસો ને ચુમ્માલીસ તો પચીસ એક્સ ને પંદર એક્સ એટલે કેટલા થયા તો કે પાંત્રીસ ને ચાલીસ એક્સ થયા તો જો ચાલીસ એક્સ ટકા ડાયરેક્ટ જ આવું કરી દઈએ ને

એકસો ચુમ્માલીસ એટલે અઢાર અઢાર નવા એકસો બાસઠ તો પિસ્તાલીસ ટકા કેટલા થાય એકસો ને બાસઠ ક્લિયર આગળ જઈએ તો વીસ ટકાનો સરવાળો એકસો થાય છે એટલે જો કોઈ એક સંખ્યા એના પંદર એટલે ભાગ્યાસો વીસ એટલે ભાગ્યાસો સરવાળો એકસો થાય છે તો જોઈ લઈએ કે સંખ્યા કઈ છે જોઈએ તો સો સો કોમન છે પંદર ને પચીસ વીસ ને ત્રીસ પાંત્રીસ એટલે પાંત્રીસ એક્સ ભાગ્યા સો બરાબર એકસો તો એક્સ બરાબર એકસો ને છવ્વીસ સો ઉપર જતા રહેશે પાંત્રીસ નીચે પાંચ સત્તા પાંત્રીસ ને વીસ પંચા ઓકે સાતના ઘડિયામાં કોઈ ઘડિયામાં સત્તર સત્તા એકસો છવ્વીસ જેવું થાય ના થાય તો ગણી લેવાનું સાત એકા સાત પાંચ બધા સાત અઢાર છપ્પન અઢાર સત્તા એકસો ને છવ્વીસ અઢાર દુ છત્રીસ એટલે એક્સ બરાબર ત્રણસો

એટલે પંચ્યાસી ગુણ્યા આઠ હજાર છસો ને દસ ઓકે આને હું છૂટા પાડી દઉં છું ભાગ્યા એકતાલીસ અવિભાજ્ય છે ને એટલા આટલું હવે જો એકતાલીસ અવિભાજ્ય સંખ્યા છે તો હા અહીંયા પંચ્યાસી માં તો ઉડે નહીં તો આઠસો એકસઠ માં ઉડતા હોવા જોઈએ કઈ સંખ્યાને એક વડે ગુણીએ તો એક આવે તો કે એક ને એક વડે ગુણીએ તો એક આવે એટલે કન્ફર્મ થયો કે એકતાલીસ ગુણ્યા એકમ માં એક હોવું જોઈએ હવે એકતાલીસ એકા એકતાલીસ થાય તો એકતાલીસ ની જગ્યાએ અગિયાર હોય તો ચાલીસ ગુણ્યા દસ ચારસો થાય ઓકે એકતાલીસની ગુણ્યા એકવીસ હોય તો ચાર દુ આઠ આઠસો થાય એટલે એકસો દસ ટકા નક્કી જ હોય કે એકતાલીસ ગુણ્યા એકવીસ કરો તો આઠસો ને એકસઠ થઈ જાય આપણે એવું રેન્ડમલી નથી ચેક જ કરી લઈએ એકવીસ એકા એકવીસને એક વધી પડી બે એકવીસ ચોક ચોર્યાસીને બે છ્યાસી થઈ ગયું ઓકે હવે તો કે પંચ્યાસી ગુણ્યા એકવીસ આ ઝીરો છે એ છેલ્લે ઝીરો એમને એમ મૂકી દઈએ એકવીસ પંચા એકવીસ પંચા એકસોને એટલે પાંચ વધી પડી દસ પછી એકવીસ આઠ એકાઠ દસો એકસો અડસઠ દસ એકસો ઇઠ્યોતેર એટલે તમારો જવાબ થાય સત્તર હજાર આઠસો પચાસ તમે ગુણાકાર કરશો પંચ્યાસી ગુણ્યા એટલે જવાબ આવી જશે મારે એમને આવે છે પ્રેક્ટિસ કરશો તમારે આવશે ધીમે ધીમે ઘણા મારાથી સારી ઝડપ હોય એવું જરૂરી નથી મારે બધાને ધ્યાનમાં રાખવું પડે ને દાહોદથી કોઈ હોય જામનગરથી કોઈ હોય કોઈ જુનાગઢથી હોય કોઈ કચ્છથી હોય કોઈ પોરબંદરથી હોય કોઈ ડાંગથી હોય બધા માટે છે એટલા માટે એક નંબરના પાંચ ટકા ને ત્રણ ટકા નો ગુણાકાર પાંચસો છ હોય તો તે નંબર શું મળે જોઈએ જો પાંચ પાંચ ટકા ને ત્રણ ગુણાકાર એટલે કે ભાગ્યા સો ગુણ્યા ત્રણેક્સ સો પાંચ ટકા ને ત્રણ ટકા નો ગુણાકાર એટલે આવું થાય પાંચ એક્સ ભાગ્યા સો ગુણ્યા ત્રણ ભાગ્યા સો બરાબર તમને આપ્યું છે પાંચસો ને ચાર પાંચસો ને ચાર પોઈન્ટ છ હવે જોજો હા અહીંયા જો પાંચ તરી પંદર થાય એટલે બરાબર સામે પાંચસો ચાર પોઈન્ટ છ છે હવે હું એક્સ ના વર્ગ ને રાખું આ એક્સ નો વર્ગ બરાબર સામે પાંચસો ને ચાર પોઈન્ટ છ હતા એનું દૂર કર દઉં નીચે દસ લખો સો ઉપર ગયા એટલે સોનો વર્ક કરી નાખું સો ગુણ્યા ઓકે પછી આ પંદર નીચે આવ્યા એટલે અહીંયા નીચે લખું પંદર એટલે હવે મારી પાસે આવું થયું પાંચસો ને ચાર પોઈન્ટ છ એના પચાસ છેતાલીસ ગુણ્યા સો ભાગ્યા દસ અને પંદર જીરો જીરો જતા રહ્યા પાંચ દુ દસ પાંચ તરી પંદર ત્રણે અહીંયા ભાગ ચલાવીએ ત્રણ દુ છ એટલે વધી ગયા ત્રણ એકા ત્રણ બે વધ્યા ત્રણ અઢાર બે વૈયા ત્રણ અઠા ચોવીસ ને 3, 2, 6, બ્યાસી ગુણ્યા બે એટલે બે દુ ચાર બે અઠા સોળ નો છ વધી પડી એક બે છક બાર ને તેર વધી પડી એક બે એકા બે ત્રણ ચોસઠ ગુણ્યા સો બરાબર સામે વધ્યું x નો વર્ગ હવે જ્યારે એક બાજુ x નો વર્ગ હોય તો બીજી બાજુ હંમેશા પૂર્ણ વર્ગ સંખ્યા હોય સો છે એ 10 નો વર્ગ કહેવાય તો આ 33 64 પણ કોઈનો વર્ગ થતી હોવી જોઈએ આપણને વર્ગ અને વર્ગમૂળ આવડે છે એ પ્રમાણે બે હોય એકમનો અંક ચાર હોય તો બે અને આઠ આવે કોઈ પણ સંખ્યામાં પૂર્ણવર્ગ સંખ્યામાં જો એકમ નોંક ચાર હોય તો જવાબમાં શું આવે બે ને આઠ બે આંકડા કેન્સલ ઓકે બાકી બધેલી સંખ્યા કઈ પૂર્ણવર્ગ સંખ્યાની વચ્ચે આવે તો કે ભાઈ પચીસ અને છત્રીસ એમાં નાની સંખ્યા તો કે પચીસ એનું વર્ગમૂળ તો કે પાંચ એટલે કાં તો બાવન હોય અને કાં તો અઠાવન પંચાવન તો કે પાંચ પાંચ પચીસ ને છ પંચા ત્રીસ ત્રીસ પચીસ કરતા સંખ્યા મોટી છે એટલે જવાબ મોટો થાય ઓકે આ એકસો દસ ટકા નક્કી જોઈએ કે અઠાવન નો વર્ગ હોય તો એક બાજુ એક્સ નો વર્ગ છે ઓકે સામે અઠાવન અને દસ નો વર્ગ છે તો બે બાજુથી વર્ગ વર્ગ જતા રહ્યા અઠાવન ગુણ્યા દસ એટલે એક્સની કિંમત આવી પાંચસો કેટલા એવા પાંચસો પણ આપણને શું કીધું છે એ નંબરના અડધા કરો એટલે કે પાંચસો એસી ભાગ્યા બે કરીએ ઓકે તો ઓગણત્રીસ દુ અઠાવન થાય એટલે જવાબ થઈ જાય બસો નેવું રડે તો આવા કેટલાક દાખલા છે કે જે તમને કદાચ આમ બે ચાર પાંચ વખત વધારે પ્રેક્ટિસ કરાવડાવે પણ એટલું નક્કી છે કે આવા દાખલાની પ્રેક્ટિસ કરી લ્યો તો એની મજા કંઈક જુદી છે કેમ કે પછી તમને કંઈક બીક જેવું ન રહીએ કે હવે કદાચ આવું પૂછશે તો પાડી દેશો રડી આવશે એકસો દસ ટકા ફાવે તે ના ફાવે એવું સંસારમાં કશું છે નહીં ઓકે બસ મહેનત કરો સંઘર્ષ કરો સતત કંઈક જિંદગીમાં નવું મેળવવાની કોશિશ કરો ઉપર ઈશ્વર છે નીચે મા બાપ છે આ બેના આશીર્વાદ ચોવીસ કલાક આપણા ભેગા છે બસ કામ આપણે કરવું પડે તો કામ કરતા રહો વિડીયો જોતા રહો ઓકે હોમવર્ક કરતા રહો અને પરીક્ષા આપતા રહો જ્યારે આવે ત્યારે ઓકે જેમ જેમ પરીક્ષા આપતા જશો રિઝલ્ટ આવતા જશે પાસ થતા જશો નોકરીઓ બદલતા જશો એક જગ્યા એવી આવશે જ્યાં તમે સ્થિર થશો કે હવે મારે જીવનમાં મોજ કરવી બસ રેડી તો એ મોજની શરૂઆત અહીંયા દાખલાઓથી થાય છે દાખલા ગણવા પડશે બે વખત ચાર વખત છ વખત ગણવા પડશે હવે બધાના બધા ટોપિક એવા આવશે કે જેમાં તમારે ઓછામાં ઓછા ત્રણ ત્રણ વખત દાખલા ગણવા જ પડે કેમકે આ ગણિત વિષય છે ઓકે પ્રેક્ટિસ મેક્સમેન પરફેક્ટ પ્રેક્ટિસ કરવી પડશે ઓકે જેટલી પ્રેક્ટિસ વધારે કરીશું એટલી સ્પીડ વધારે આવશે ચલો ભલે તો જોઈ લીધો વિડીયો આખો ઓકે જો આખો વિડીયો પહેલાંથી છેલા સુધી તમે જોઈ રહ્યો હશે તો તમને લગભગ આઈડિયા આવી ગયો હશે કે કોઈ પણ ટોપિક પરીક્ષામાં કયા લેવલથી શરૂ થાય અને કયા લેવલ સુધી પૂછાઈ શકે તમને કેટલું આવડતું હતું કેટલું તમને નવું જાણવા મળ્યું ઓકે અને કેટલું તમે નવું સમજા ઓકે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને તમે નિર્ણય લઈ શકો ઓકે કે વિડીયોમાં સમય આપ્યા પછી તમને કંઈ ફાયદો થયો કે નહીં હવે તમે એટલી કલ્પના કરો કે જો ત્રણ ચાર કલાક તમે બેઠા હોય હવે આ એક વખત તમે વિડીયો જોયો હજી બે વાર જુઓ ત્રણ વાર જુઓ ચાર વાર જુઓ પછી એ ટોપિક તમારો કેવો થઈ જાય તો ગુગ્ર જેવો થઈ જાય રેડી તો મેં આગળ તમને વાત કરી એ પ્રમાણે અલગ અલગ ચાર કોર્સ કોર્સ છે ઓકે આ ધારો કે આપણે કોન્સ્ટેબલ માટે આસપાસ ટોપિક થાય તો એ પંચ્યાસી ટોપિકમાં એક હતો ધારો કે તમે જે પૂરો કર્યો એવી રીતના તમે બીજો પૂરો કરો ત્રીજો પૂરો કરો ચોથો પૂરો કરો એમ રોજ રોજ એક એક પૂરો કરતા જાવ તો વધીને તમને ચાર મહિના લાગે ચાર મહિનામાં તમે એકદમ આમ હાથી થઈ જાવ ઓકે કે પગ મૂકો એટલે પાણી નીકળે ખ્યાલ પડે છે એના માટે સમય દેવો પડે ઓકે રોજની પ્રક્રિયા છે રોજ તમે જોતા જુઓ તમને લાગે કે મોડું ન કરવું હોય ચાલુ કરવું હોય તો ત્યારે આપણે ચાલુ જ છે ઓકે કોર્સ વન કોર્સ ટુ કોર્સ થ્રી કોર્સ ફોર ચારે ચાર કોર્સ તમારે જેની તૈયારી કરવી હોય એના માટે જનરલ કરવી હોય તો કોર્સ ચાર બેસ્ટ છે ઓકે બધે બધું અંદર આવી જાય છે ઓકે આગળ મેં વાત કરીએ પ્રમાણે કંઈ પણ ડિટેલ જોતી હોય તો નંબર આપેલા છે એના ઉપર તમે વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો ઓકે ક્લાસ માટે તમે આ પંચોતેર પંચોતેર જીરો બોતેર અથવા તો એની જગ્યાએ ચુમોતેર જીરો પાંચ 872 872 આ નંબર ઉપર WhatsApp માં મેસેજ કરી શકો છો આ નંબર ઉપર તમે સેવ કરી અને સ્ટેટસ જોઈ શકો છો એપ્લિકેશન માટે આ બે નંબર છે 9803 872 872 9809 872 872 ઓકે આના ઉપર પર તમે મેસેજ કરી શકો છો અને વધારે કંઈ પણ માહિતી જોઈ શકો છો અથવા તો તમે રોજ સ્ટેટસ પણ જોઈ શકો છો ઓકે ત્યારબાદ ઓકે બીજું તો આમાં કહેતું નહીં ચારે ચાર કોર્સ છે જ તે આપણે આ તમે તમે જુઓ એટલે તમને આઈડિયા આવે કે ના ખરેખર ભણીએ તો આપણને યાદ રહી જાય આપણી તૈયારી કરીએ તો આપણે પાસ થઈ જઈએ ઓકે તમને અનુભૂતિ થતી હોય તો ચારે ચાર કોર્સમાં એડમિશન ચાલુ છે વધારો છોકરા ભણે છે અને તમે પણ અંદર ભણી શકો છો રેડી મજા આવતી હોય અને કંઈ પણ વધારે માહિતી જોઈતી હોય તો લઈ શકો બાકી તમને પેમેન્ટ કરવું હોય તો કોઈપણ રીતે ફોન પે ગૂગલ પે પેટીએમથી તમે કોઈપણ રીતે પેમેન્ટ કરી શકો છો કોઈપણ કોર્સ તમારે લેવો હોય તો એ દરેકે દરેક કોર્સમાં ઓકે અહીંયા આપેલો નંબર છે સત્તાણું પંદર આઠસો બોતેર આઠસો બોતેર સત્તાણું પંદર આઠસો બોતેર આઠસો બોતેર આ નંબર ઉપર તમે ગૂગલ પે ફોન પેથી પેમેન્ટ કરી શકો છો એપ્લિકેશનમાં ડાયરેક્ટ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડથી પણ પેમેન્ટ કરી શકો છો જેવું પેમેન્ટ કરશો એટ એ ટાઈમ તમારા મોબાઈલમાં એપ્લિકેશન શરૂ થઈ જશે અને આખે આખું કન્ટેન્ટ છે અંદર આવી જશે તમારે ભણવાનું ચાલુ કરી દેવાનું કોઈને આખો ટોપિક આખો કોર્સનો જોતો હોય કોઈ પર્ટિક્યુલર વિષય જોતા હોય ગણિત છે રીઝનિંગ છે ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ છે સામાન્ય જ્ઞાન છે જિલ્લા છે તો એ અલગ અલગ પર્ટિક્યુલર વિષય તમે તમે લઈ શકો છો રેડી અત્યારે જે પણ મિત્રો એપ્લિકેશન લેશે એમને બે હજાર એકવીસનું જે આપણું બુકનો સેટ આવશે એ ફ્રી ઓફ કોસ્ટ મળશે વત્તા બે હજાર અને વીસનો અત્યારનો હાલનું જે મટિરિયલનો સેટ છે એ પણ ફ્રી મળશે એટલે જે અત્યારે એપ્લિકેશન મિત્રો લેશે એ તમામને આ ઓફરનો લાભ મળશે હાલનું મટિરિયલ અને બે હજાર વીસનો બુકનો સેટ આ બંને ફ્રીમાં મળશે રેડી તો તમારી અનુકૂળતા તમને લાગતું હોય યોગ્ય કે ના મહેનત કરવા જેવું છે અને મજા આવે છે શીખવા મળે છે અને કંઈક નવું શીખી શકીએ છીએ ઓકે અને આ વખતે આપણે પાસ થવું છે અને તમે છ એક મહિના જેટલો સમય આપી શકતા હોય તો એપ્લિકેશનનો કોઈ પણ એક કોર્સ પસંદ કરી અને આજથી જ ભણવાનું ચાલુ કરી શકો છો બાકી એઝ ઇટ ઇઝ રોજે રોજ આપણે જેટલું અહીંયા તમને ડેમો તરીકે આપીએ છીએ એ તો ચાલુ જ રહેવાનું છે તમે જોઈ શકવાના છો ઓકે કાયમી માટે કાયમી માટે તમે જોઈ શકવાનું છે એટલે એની ચિંતા ન કરતા ઓકે હા ભણવાનું ચાલુ કરવું હોય તો મોડું પણ ન કરતા અને જેટલું તમે વેલ્યુ શરૂ કરશો એટલું તમારું વેલ્યુ શરૂ થઈ જશે કંઈ પણ વધારે મદદ જોતી હોય તો તમે ફોન કરી શકશો ઓકે અઠાણું જીરો ત્રણ આઠસો બોતેર આઠસો બોતેર અઠાણું જીરો નવ આઠસો બોતેર આઠસો બોતેર તો મળીએ ઓકે નવા વિડીયોમાં નવી માહિતી સાથે બસ આપ જતા રહો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ મારી એટલે કે સમ્રાટ સામંત સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત